वंदन देवनी सियावर रामचंद्र भगवाननी श्री हरि कृष्ण महाराजनी अनादि मूल अक्षर गुरुदेव गोपालानंद स्वामी महाराजनी जय स्वामीनारायण। जमदृढ़ जांबुवन अने नल अंगद सुग्रीव नर्या पण हजूलग हनुमान ए तो कायम बैठो कागड़ा। कवि कागनी आ वाणी अने कवि कागना शब्दों थी आजनी वात आजना प्रसंग ने एटला माटे शुरुआत करीए छे। स्वामीनारायण मंदिर वड़ताल धाम संचालित श्री कष्टभंजन देव हनुमान जी मंदिर साळंगपुर आयोजित 175 वर्ष शतामृत महोत्सव ना द्वितीय दिवसना प्रभाते आपणे सौ हरिभक्तो भेगा थया छे। अने आ दिवसो दरमियान आ उत्सव दरमियान आपणे विविध विविध प्रकारनी जे प्रसंगोनी अनुभूति करी रह्या छे एनी धन्यता अहींया जे कंई हरिभक्तो हाजर छे ए चोक्कस अनुभवी रह्या छे। आजे तारीख 17 शुक्रवार कार्तक सुद 4 अने आवतीकालनो भव्य प्रसंग आपणे सौए उजवानो छे ने ए छे आपणा दादानो ગણની અંદર પથરાયેલું આ વિધ વિધ પ્રકારના વિશાળ ડોમની અંદર જે કથાની આપણે અનુભૂતિ કરી રહ્યા છીએ એ માણવા માટે કદાચ બની શકે હરિભક્તો કેટલાક સંજોગો એવા હોય ને તમે ન આવી શક્યા હોય અને પોથી યાત્રાની ઐતિહાસિક ક્ષણોને તમે કદાચ મિસ કરી છે, કદાચ એ ક્ષણો તમે ફરી અહીંયા આવીને અનુભવી નહીં શકો। અને ગઈકાલનો એ દિવસ કે જે ઐતિહાસિક ક્ષણ હતી એ હતી હનુમાન ગાથા લાઇટ એન્ડ સાઉન્ડ શો। એટલી અદ્ભુત રોમાંચિક એ ક્ષણો હતી કે જેમાં દાદાને હાજરા હજુર આપણે એ દાદા જ આપણી સામે બોલતા હોય અને એ દાદાની જે ગદા છે એ ગદા દાદાની કૌમોદકી હર હંમેશ દરેક પ્રસંગોની એ સાક્ષી રહી છે। એના અનુસંધાને આખી લાઇટ એન્ડ સાઉન્ડ શોની જે સ્ક્રિપ્ટ અને હા હરિભક્તો હજી પણ આ શતામૃત મહોત્સવ દરમિયાન દરરોજ સાંજે 7 કલાકે કિંગ ઓફ સાળંગપુરના પ્રાંગણની અંદર આ લાઇટ એન્ડ સાઉન્ડ શોને આપણે માણવાનો છે। પણ જે જાકમ જોડ ગઈકાલની હતી એ કદાચ હવે તમે ફરી ન માણી શકો બની શકે, પરંતુ એક એવી બાબત છે, આમ તો આપણે દાદાના દર્શન કરીએ દાદાના મંદિરની ફરતે પ્રદક્ષિણા કરીએ એની અનુભૂતિ અનેક વખત કરી હશે, પણ દાદાના 175 વર્ષ થયા હોય અને એ દાદાનું ધામ આ સાળંગપુર ધામની પ્રદક્ષિણા કેવી રીતે આપણે કરી શકીએ। દાદાએ આપણને અનેક વખત આકાશમાંથી એમના ઘરેથી આપણી આસપાસથી દાદાએ જોયા હશે, પણ આપણે દાદાને આકાશ ઉપરથી જોઈ શકીએ? આપણી જાત ઉપર પૂછેલો જવાબ હા જ હોઈ શકે, કારણ કે આપણે દાદાના સાનિધ્યમાં છીએ। હા, આ શતામૃત મહોત્સવ દરમિયાન હેલિકોપ્ટર, આમ તો પવન પુત્ર કષ્ટભંજન દેવને આપણે કહીએ છીએ, બજરંગ બલી એ પવન પુત્ર છે, અને એ જ પવનની વચ્ચે જઈને પવન હંસ એટલે કે આપણા હેલિકોપ્ટરના માધ્યમથી પરિવાર સંગાથે એ હેલિકોપ્ટરની અંદર બેસી અને આકાશમાં વિહરતા વિહરતા આ ખાઈ સાળંગપુર ધામની પ્રદક્ષિણા કરીએ। આ મહોત્સવને તમે ઉપરના એંગલથી જોવાનો જે નજારો છે, મેં મારી સગી આંખે જ્યારે ગઈકાલે જોયું ત્યારે મને એમ થયું કે એક પણ ક્ષણ બગાડ્યા વિના વિચાર્યા વિના આ લાવો આપણે જરૂર લેવો જોઈએ, કારણ કે દાદાને આપણે આકાશમાંથી એ કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમા હોય અને વિશાળ પ્રતિમાને આપણે ઉપરના એંગલથી નિહાળતા હોય અને એની ઉપર આપણે પુષ્પવૃષ્ટિ કરતા હોય, અદ્ભુત નજારો છે। અને આખા એ સાળંગપુર ધામની પ્રદક્ષિણા આપણે એ હેલિકોપ્ટરના માધ્યમથી કરતા હોય, સાવ સામાન્ય અને નજીવી
નાનકડી રકમના માધ્યમથી આટલો વિશાળ લહાવો લેવાનો આપણી પાસે મળેલો એક મોકો છે. એટલે આજનો જે કાર્યક્રમ છે એમાં આજે રાત્રિ કાર્યક્રમ, હરિભક્તો, આપણા પાર્થિવ ગોહિલ એટલું જ મારે બોલવું એટલા માટે પડે છે કે એમની દુનિયાની અંદર એક મોટું નામ છે એ સંગીતની દુનિયામાં. એ પાર્થિવ ગોહિલના સ્વરે વિવિધ વિવિધ પ્રકારના ગરબા અને ગીતોને આપણે સાંભળવાના છે ફરી આજે રાત્રે 9 કલાકે. અને એ હરિભક્તોને એક નાનકડી વિનંતી છે કે બંને સાઈડ, આ ડોમની બંને સાઈડ જે હરિભક્તો બેઠા છે એ લોકો એમનું જગ્યા છોડી અને વચ્ચેની બાજુ જે ડોમનો મધ્યભાગ છે ત્યાં ખૂબ ઝડપથી એમનું સ્થાન મેળવી લેશો. થોડી જ ક્ષણોની અંદર આપણે સૌ કથામાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. અને હા, આવતીકાલનો દિવસ એટલે શનિવાર, અને શનિવારની અંદર આપણે જ્યારે પ્રવેશ કરીશું ત્યારે એનો આનંદ જ અલગ હશે. કારણ કે આવતીકાલે રાત્રે હનુમાન જન્મોત્સવ છે, અને એ હનુમાન જન્મોત્સવ આમ તો માત્ર ગુજરાત કે ભારત નહીં પણ વિશ્વભરના યુવાનોને એક યોગ્ય પ્રેરણા આપવા માટે આદરણીય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી અથાણાવાળા સાળંગપુર ધામ, તેમના મુખેથી જ્યારે આપણે હનુમાન ચાલીસા કથાનું શ્રવણ કરીએ છીએ ત્યારે હનુમાનજીના જીવનમાંથી કેટલી એવી બાબતો છે, કેટલા એવા મૂલ્યો છે, એમની પ્રામાણિકતા, એમની નિષ્ઠા, એમનું સમર્પણ, આ દરેક ભાવ યુવાનો સુધી કેવી રીતે આપણે પહોંચાડી શકીએ. અને આજનો યુવાન જે અહીંયા વડીલો બેઠા છે એને ખબર છે એક બહુ મોટી ચિંતાનો વિષય છે, અને એ છે આજનો યુવાન અંદરથી જે ખોખલો થઈ રહ્યો છે. આ ખોખલાપણાને દૂર કરવાનું કામ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી કથાના માધ્યમથી કરે છે. સમાજની અંદર કેટલી એવી વિટંબણાઓ છે અને એ વિટંબણાઓને દૂર કરવા માટે પણ આ કથાનું બહુ જ મહત્વનું માધ્યમ છે. અને એટલે જ લાખોની સંખ્યામાં જ્યારે હરિભક્તો એમના ઘર પરિવારની અંદર બેઠા બેઠા ઓનલાઈનના માધ્યમથી કે યુટ્યુબના માધ્યમથી નિહાળતા હોય પણ એક વખત અહીંયા આવો અને આ કથાની અંદર, આ પ્રાંગણની અંદર બિરાજો અને સ્વામીના મુખેથી નીકળતો એકાદ શબ્દ પણ જો તમારા યુવાન દીકરા દીકરીના શરીરમાં રહેલા હૃદય અને મન સુધી પહોંચી જશે તો ચોક્કસ એનું જીવન બદલાઈ જશે. કારણ કે શબ્દની એ તાકાત છે, અને એ શબ્દ ક્યાં મુખમાંથી પસાર થાય છે એ પણ એની કિંમત નક્કી કરે છે. અને એટલે જ જ્યારે સુરતની કથા જે એક ઐતિહાસિક કથા હોય, મોરબીની, રાજકોટની, આ બધી જ કથાની અંદર મોટા ભાગે યુવાનોથી આખો કથા મંડપ છલોછલ હોય, અને જે ડ્રગ્સ કે વિવિધ પ્રકારના વ્યસનોમાંથી આપણે યુવાનોને કેમ બહાર લાવી શકીએ એના પ્રયત્નના ભાગ સ્વરૂપે આ હનુમાન ચાલીસા યુવા કથાનો પ્રારંભ થયો. અને સડસડાટ સફર એવી શરૂ થઈ, ગુજરાત, ભારત અને વિશ્વના અનેક દેશોની અંદર હવે આ કથા પ્રસરવા લાગી છે. એ જ વાત આપણે સાળંગપુર ધામથી આપણે સૌ પરિચિત છીએ કે અહીંયા આવી દાદાના દર્શન કરીએ, ભગવાન સ્વામિનારાયણને આપણે યાદ કરીએ, એમની લીલાઓને યાદ કરીએ, પરંતુ આ એ ધામ છે કે જેણે સમાજને હંમેશા યોગ્ય રાહ બતાવી છે, યોગ્ય માર્ગ બતાવ્યો છે. કરોડો ભક્તોના ઈષ્ટ શ્રી કષ્ટભંજન દેવ એટલે દુઃખ દૂર કરી અને ભક્તોની મનોકામના પૂર્ણ કરનાર આ એકમાત્ર કષ્ટભંજન દેવ છે. સાળંગપુર ધામ કે જે ગુજરાતનું સૌથી વિશાળ હનુમાનજીનું મંદિર છે, દાદાના ધામની કેટલીક જે ખાસિયતો છે, કેટલીક જે લાક્ષણિકતાઓ છે એનાથી આપણે સૌ પરિચિત તો ચોક્કસ હોવા જોઈએ. અને આ જ ધામની અંદર આધ્યાત્મિકતાની સાથે સાથે સામાજિક અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ થાય છે. આજે તાતી જરૂરિયાત જો આ યુવાનોને યોગ્ય રસ્તે લાવવા હશે તો એકમાત્ર છે, અને એ છે સ્પિરિચ્યુઅલ ટચ. આધ્યાત્મિક ટચ જો આ યુવાનોને, આ નવી નક્કોર પેઢીને મળી જશે તો એનામાં આપણે જે પેરેન્ટ્સ તરીકે, વાલી તરીકે કેટલીક ચિંતા કરીએ છીએ
કેમના આવનારા ભવિષ્ય માટે, એની અંદર રહેલા દુર્ગુણોને કેમ દૂર કરી અને એને સારા ગુણ આપી શકીએ. અને સમયની વ્યસ્તતાની વચ્ચે કેટલીક વખત આ વસ્તુ આપણે ચૂકી જઈએ છીએ. આ ચૂકાઈ ગયેલી વસ્તુને ફરી મેળવવાનું આ એકમાત્ર માધ્યમ છે. અને એમાંય આ તો કેવો અધઘેરો પ્રસંગ, 175 વર્ષ દાદાના થતા હોય, શતામૃત મહોત્સવનું આટલું વિશાળ ભવ્ય દિવ્ય આયોજન હોય, તો એની અંદર આપણે આવતા કેમ ચૂક કરીએ. અને આ એ ધામ છે કે જ્યાં દરરોજ, માત્ર શતામૃત પૂરતું મર્યાદિત નથી, પણ દરરોજ મારુતિ યજ્ઞ થાય છે. આ ઉપરાંત વર્ષમાં 2 વખત હજારો ભક્તો ભેગા મળી અને સમૂહ મારુતિ યજ્ઞ પણ કરે છે. આ એ ધામ છે કે જ્યાં હજારો સુંદરકાંડના પાઠ પણ થાય છે, લાખો હનુમાન ચાલીસાના પાઠ કરવાના જે નિયમ અપાય છે. આ એ ધામ છે કે જ્યાં 50 વર્ષથી બહુ મોટી સંખ્યામાં ગાયોની સેવા થાય છે. ગુજરાતની અંદર અને ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય એટલે આ સાળંગપુર ધામની અંદર રહેલું ભોજનાલય, જ્યાં મહિને 2-5-10-15-20 નહીં પણ 7.5 લાખ જેટલા લોકો, હરિભક્તો આવી અને પ્રસાદ ગ્રહણ કરે છે. અને વર્ષના 12 મહિને 90 લાખથી પણ લોકો આ પ્રસાદ ગ્રહણ કરે છે. આપણી વચ્ચે શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી ઉપસ્થિત થયા છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે દાદાનું સ્વાગત કરીએ. બોલો શ્રી કષ્ટભંજન દેવકી. અને એટલી જ સાળંગપુર ધામની અંદર આપણે બિરાજમાન હોય દાદાના શતામૃત મહોત્સવની અંદર આપણે સૌ સંગાથે પ્રવેશ કરી ચૂક્યા છીએ. અને ભવ્યાતિ ભવ્ય દિવ્યાતિ દિવ્ય આ ઉત્સવની વિધ વિધ પરંપરાઓને આપણે માણતા આવ્યા હોય, ત્યારે ખૂબ ઝડપથી આપણા ઘરને છોડીને ઝડપથી આ પ્રાંગણમાં પધારીએ અને કથાને શ્રવણ કરીએ. બોલો શ્રી કષ્ટભંજન દેવકી. બાલભક્તજનો, પૂજ્ય કથાના વક્તા શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી અહીં આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. જે ભક્તો ગ્રાઉન્ડની આજુબાજુ લટાર મારવા નીકળ્યા હોય, સનબાથ લેવા માટે નીકળ્યા હોય, હવે એને ખરેખર આ દાદાની કથાના શબ્દોનો બાથ લેવાની જરૂર છે. કારણ કે આ જો કથા સ્નાન કર્યું હશે તો જીવનમાં ખૂબ ઉપયોગી થશે. હું યજમાનો આગલી હરોળમાં જેટલા યજમાનો છે બધાને વિનંતી કરીશ કે 2 બાજુ સંહિતા પાઠના વક્તાશ્રીઓ ઉપસ્થિત છે તો ત્યાં સત્વરે પૂજા કરવા માટે ઝડપથી બંને બાજુએ પહોંચશે. જેટલા કોટી અને કુર્તામાં યજમાન છે, કોઈ પણ વિભાગ ના હોય, કોઈ પણ વિભાગ ના હોય, ઝડપથી આવી જજો. બંને સાઈડ સ્વયંસેવક મિત્રોને વિનંતી, થોડાક પેલી બાજુ અને થોડાક આ બાજુ તમામ યજમાનો પધારે. અને અહીં વ્યાસપીઠિકાનું તેમજ ઠાકોરજીનું પોથીજીના પૂજન માટે હું વિનંતી કરીશ. મહોત્સવના મુખ્ય યજમાન શ્રી કળથિયા પરિવાર, કથાના મુખ્ય યજમાન શ્રી કોટા પરિવાર તેમજ કથાના સહ યજમાન કિસી પરિવાર કિસી કેન્યાથી ઉપસ્થિત છે. કથાના દૈનિક યજમાન પરમ ભક્ત શ્રી પ્રકાશભાઈ બળદેવભાઈ ગાંધીનગર કુડાસણ હસ્તે, સોનલબેન પ્રકાશભાઈ પટેલ અક્ષર નિવાસી શ્યામ પ્રકાશભાઈ પટેલ, પુત્રી કશિશ તથા આરાધ્યા પ્રકાશભાઈ પટેલ, તો તેઓ મુખ્ય પોથીજીના પૂજનમાં પધારશે. એવી રીતના સાથોસાથ આજના દૈનિક મુખ્ય યજમાન ભોજન પ્રસાદના જે છે અક્ષર નિવાસી કોકિલાબેન ઘનશ્યામભાઈ પટેલ પરિવાર, બીરેન ઘનશ્યામભાઈ પટેલ અંકોડિયા વડોદરા, તો તેઓ પધારશે અને મુખ્ય વ્યાસપીઠિકાનું પૂજન કરવા માટે ઉપસ્થિત રહેશે. એવી રીતના સવારના દૈનિક નાસ્તાના મુખ્ય યજમાન અક્ષર નિવાસી શારદાબેન બળદેવભાઈ હસ્તે, ધર્મિષ્ઠાબેન સંદીપભાઈ પટેલ, વિયાન કલકીબેન સાનવીબેન યુએસએ પરિવારમાંથી કોઈ ઉપસ્થિત હોય તો તેઓ પધારશે. સાથોસાથ સવારના નાસ્તાના દૈનિક સહ યજમાન શ્રી પરમ ભક્ત શ્રી પ્રવીણભાઈ મોતીભાઈ પટેલ યુએસએ, આ બધા ભક્તો ઝડપથી સ્ટેજ ઉપર પધારે. તેમજ
જ્યારે પૂજન થતું હોય ત્યારે ભૂદેવને વિનંતી કરીશ કે વેદ મંત્રોનું ગાન કરે. ભુજગ શયનમ પદ્મનાભમ સુદેશ ઓમ અથ પુરુષો હવૈ નારાયણો કામયત પ્રજા સૃજેયેતિ નારાયણાત્ પ્રાણો જાયતે મનઃ સર્વેન્દ્રિયાણિ ચ ખંભાયુર્જ્યોતિરાપ પૃથિવી વિશ્વસ્ય ધારિણી નારાયણાત્ બ્રહ્મા જાયતે નારાયણાત્ રુદ્રો જાયતે નારાયણાત્ ઇન્દ્રો જાયતે નારાયણાત્ પ્રજાપતય પ્રજાયન્તે નારાયણે. આરતી માટે દરેક સ્વયંસેવકોને વિનંતી, ઝડપથી પ્રજ્વલિત કરે અને યજમાનો અહીં અગ્રભાગમાં ઉપસ્થિત રહેશે આરતી ઉતારવા માટે. સ્વયંસેવક મિત્રોની વિનંતી, ઝડપથી આરતી યજમાનો સુધી પહોંચાડે. સભામાં ઉપસ્થિત હજી પણ કોઈ પણ વિભાગના યજમાનો ઉપસ્થિત હોય, કિરીટભાઈ પટેલ આપની બાજુમાં જે સોફામાં બેઠા છે એ પણ યજમાનો પધારે. નીચે ન જતા સ્ટેજ ઉપર જ ઉપસ્થિત રહેજો. ઝડપથી ક્રમ અનુસાર આપણે આજના દ્વિતીય દિવસ મહોત્સવના કથાના પ્રારંભની આરતી કરવી છે, ત્યારે આરતી માટે દરેક યજમાનો ઝડપથી પોતાનું સ્થાન સ્વીકાર કરશે. આવો બડે ભાવ પ્રેમ ઓર શ્રદ્ધા કે સાથ ઠાકોરજીની આરતી. I'm not afraid.
सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे देवाभिवन्दनं देवाभिवन्दनम् आत्मरक्षणार्थे आत्माभिवन्दनम् बोलो स्वामी नारायण भगवान की जय। अनादि मूल अक्षर गुरुदेव गोपालानंद स्वामी महाराज की जय। श्री कष्ट भंजन देव की जय। खूब खूब धन्यवाद यजमानो। क्रम अनुसार पधारे, थोड़ा थोड़ा करता दरेक यजमानों ने आपड़े लाभ अपावो छे। आजना सांजना सत्र में दरेक संहिता पाठी यजमानो छे एनो सन्माननो कार्यक्रम राख्यो छे, एटले खास 3.5 कलाके ये यजमानो उपस्थित रहे एवी विनंती छे। वाला भक्तजनों, अपने सौ कोई जाणीए छे के आ दादानो शतामृत महोत्सव एनी दिव्यता ने भव्यता चारे दिशाओं में जे दादाना डंका वागी रहा छे एनी पाछळनुं जो कोई कारण होय ते ए छे गोपाळानंद स्वामीना प्रतापनी वातो। एमनो जे प्रौढ प्रताप अने एमने कारणे आजे आ दुनिया में डंकाओ वागी रहा छे। आजे मोटा मोटा यजमानो पण सामान्य जग्याए विचरण करे अने पोते जाने स्वयं सेवक होय एवी रीतना सहजे फरता होय, क्यांक दीठा छे, क्यांक जोया छे, क्यांक एमने कागळियो खिस्सामां मुकता जोया छे, कोई चानी प्याली मूकी दीधी होय तो ए लई अने डस्टबीनमां मुकता जोया छे, त्यारे एक वातनो आनंद थाय के दादानो जे प्रौढ प्रताप छे ने ए एटला माटे छे के आजे नानामां नानो भगत होय ने एने गम्मे एवी मुश्किली होय तो एना ए प्रताप दादानो एवो छे के एनी नानामां नानी सेवा होय तो ए हनुमान दादा करे छे, त्यारे एना सेवको ए नानामां नानी सेवा होय तो ए केम न करे। ए ज खरा अर्थमां हनुमान भक्त छे के जेने नानामां नानी सेवा पण महद भाग्यशाळी लागे एवी आ महोत्सवनी सेवा छे। वाला भक्तजनों, અહીં ઘણા બધા યજમાનો ઉપસ્થિત છે, એમાંથી થોડાક યજમાનોને બીજા કાર્યક્રમમાં બીજી સેવામાં ઓતપ્રોત છે। અહીં યજમાન તો છે પણ એમને વિભાગ આપવામાં આવ્યો છે કે તમારે આ જગ્યાએ સેવા આપવાની છે, એટલે પછી એ સેવામાં વ્યસ્ત હોય, એટલા માટે હું વિનંતી કરીશ। અમારી વચ્ચે અહીં નિમેશભાઈ શેઠ યુએસએથી ઉપસ્થિત થયા છે। જ્યારે જ્યારે પૂજ્ય સ્વામીજી અમેરિકા જતા હોય, નિમેશભાઈને વિનંતી કે પૂજ્ય સ્વામીજી પાસે પધારે અને પોતે આશીર્વાદ સ્વીકાર કરશે, ભેટ સ્વીકાર કરશે। મારા ભક્તજનો, સ્વામીજી યુએસએ જાય અને ત્યાં અમારે નિમેશભાઈ, આમ તો એને ઢોલથી પ્રસિદ્ધિ છે, પણ એ કે ઢોલ એટલા માટે વગાડું છું કે મને દાદાની ભક્તિ મળી ગઈ ને શાસ્ત્રી સ્વામી જેવા ગુરુ મળી ગયા ને, એટલે ઢોલ વગાડવાનો આનંદ અનેરો છે। કદાચ આપણી પાસે ઢોલ છે નહીં, નગર હમણાં વગાડાવત આખા અમેરિકામાં આ માણા એટલો ફેમસ છે કે મોદી સાહેબ હમણાં ગયા તો સ્પેશિયલ મોદી સાહેબ એનો ઢોલ સાંભળવા માટે એની નજીક ગયા, અને એ દુનિયાભરમાં ન્યૂઝમાં આપણો ભારતીય આપણો ગુજરાતી ઢોલ વગાડે અને એ ઢોલનો જે તાલ છે એ ધબક છે એ સાંભળવા માટે આપણા પ્રાઇમ મિનિસ્ટર જતા હોય એવો આ ભાગ્યશાળી યુવાન છે, અને એની સંપૂર્ણ શ્રદ્ધા દાદા અને પૂજ્ય સ્વામી વિશે છે। ત્યારે આવો જોરદાર તાલીઓ સાથે એમને વધાવી। એવી જ રીતના આપણી વચ્ચે અહીં હરિકૃષ્ણભાઈ, બાલકૃષ્ણભાઈ અને વાસુદેવભાઈ ઉપસ્થિત છે। આ અમારા બાલકૃષ્ણભાઈની વાત કરીએ એટલે આમ તો બહુ મોટા સાહેબ છે, પણ કોઠારી સ્વામી આરે એવો નાતો કે બે ભાઈઓ હોય, અને આ આપણી જે ઓફિસનું જે બધું ઇન્ટિરિયર ડેકોરેશન તેમજ આપણું જે નૂતન ઉતારા ભવન બની રહ્યું છે એમાં પણ સંપૂર્ણ ડિઝાઇન, અને જે આપણું ભોજનાલય બન્યું છે એનું પણ સંપૂર્ણ ડિઝાઇન એ આ ભક્તજન કરી રહ્યા છે। ત્યારે હું પરિવારને વિનંતી કરીશ કે તેઓ પધારશે અને પૂજ્ય સ્વામીજી પાસેથી આશીર્વાદ ભેટ સ્વીકાર કરશે।
એવી રીતના આજના સંત પૂજનના યજમાન પરમ ભક્ત શ્રી નારાયણભાઈ કે પટેલ રાજસ્થાન ગુડા માલાણી, તેઓ મૂળ રાજસ્થાનના છે પણ તેઓ અત્રે ઉપસ્થિત છે. તામિલનાડુમાં એમનું કામ છે. શ્રીલંકા સ્વામીજીની કથા હતી અને ત્યાં વાત કરી કે ભગત તમારે સેવા કરવાની છે, એટલે કીધું કે જે હોય તે દેવું કરવું પડે તો ભલે દેવું કરવું પડે, પણ દાદાનો ઉત્સવની સેવા હોય અને એમાં જો અમે નકાર કરીએ અને કોઈક દિવસ દાદાનું કામ પડી ગયું અને દાદા ના પાડી દે તો અમારે શું કરવું, તો જોરદાર તાલીઓથી આ પરિવારને પણ આપણે વધાવી લેશું. સ્વયંસેવક મિત્રોને વિનંતી કે સંત પૂજનના યજમાન છે એમને પણ હાર અને મૂર્તિ અર્પણ કરશે. એવી જ રીતના આજે સવારે દાદાનું ભવ્ય રાજોપચાર પૂજા થઈ. આ બધા જાણો છો, એ રાજોપચાર પૂજા જ્યારે થઈ ત્યારે એને માણવાની, એને જોવાની, એના દર્શન કરવાની કેટલાય સ્વયંસેવક મિત્રો હેરાન થઈ ગયા. કારણ કે ત્યારે બધા યજમાનોને અને જે હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ છે એમને મન થાય કે અમારે દર્શન કરવા છે, પણ બધું એક સાથે એ પોસિબલ ન હોય આપણે બધાએ જાણીએ છીએ. ત્યારે આપણી વચ્ચે એ દાદાના વાઘા અને ડેકોરેશનના દૈનિક યજમાન પરમ ભક્ત શ્રી રાજેશભાઈ અંબાલાલભાઈ પટેલ વડોદરા ઉપસ્થિત છે. તો સોમભાઈને વિનંતી કરીશું. બહુ મોટા માણા છે કિરીટભાઈ, પણ એટલા સાદા છે કે સ્વામીજી આ કામ હોય એટલે તમારે કહી દેવાનું, એમ નહીં સમજવાનું કે મોટા શેઠ છે. કાયમની માટે દાદાના સેવક છીએ, દાદાને આંગણે રહેલા એ કોઠારી સ્વામીના અમે સેવક છીએ, એટલે આવી સદભાવના એમના હૃદયમાં રહેલી છે. ત્યારે જોરદાર તાલીઓથી એમને આપણે વધાવી લેશું. ભલા ભક્તજનો, જ્યારે જ્યારે એમને દાદાને આંગણેથી પડકાર ફેંકાણો છે કે સોમભાઈ આ સેવા છે, ત્યારે એકલાની નહીં પોતાના મિત્ર મંડળની સાથે સેવાઓ અર્પણ કરતા હોય, જોરદાર તાલીઓથી વધાવી લઈએ. ભલા ભક્તજનો, આવો આપણે કથામાં પ્રવેશ કરવો છે. ત્યારે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આ મહોત્સવની દિવ્યતા આપણે સૌ કોઈ માણી રહ્યા છીએ, પણ મહોત્સવ એટલો મોટો છે, એટલી બધી જગ્યાએ કાર્યક્રમ ચાલી રહ્યા છે, તમે ધ્યાન દઈને સાંભળતા નથી એટલે તમે ગૂંચવાઈ જાઓ છો. બે ત્રણ રાત્રે ફોન આવ્યા કે આ આટલો સરસ મજાનો લાઇટ એન્ડ સાઉન્ડ શો હતો, તમારે અમને કહેવું જોઈએ ને. મેં કીધું અમને ખાલી એટલું જ કીધું, માઇકમાં બોલ દેવું, જેને સાંભળવું હોય સાંભળે, ફોલો કરવું હોય એ કરે. હવે તમે અહીં સાંભળો નહીં કથામાં બેસીને, એમાં પછી અમારો કોઈ વાંક નથી. એટલે આજનો હું સંપૂર્ણ કાર્યક્રમ તમને કહી દઉં છું. સવારે 7:30 કલાકે થઈ ગયું શું એ તમને કહું. આપણા આંગણામાં આયા લગભગ કોઈ દાદાને એવા હરિભગત નહીં હોય કે જેણે પોતાની માનતાનો શ્રી મારુતિ યાગ ન કરાવ્યો હોય. એ મારુતિ યાગ કરનારા ભક્તોની પ્રસન્નતા થશે કે હવે જે નવી નૂતન મારુતિ યજ્ઞશાળા, મારુતિ યજ્ઞ મંદિર, એનું ઉદ્ઘાટન પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ અને વડીલ સદગુરુ સંતોના વરદ હસ્તે થયું. કોઈ મહિના પહેલા અહીં આવ્યા હોય અને એણે બગીચો જોયો તો અને મહિના પછી ઉત્સવમાં આવ્યા તો ખબર નહીં કે આ અહીંયા કોઈ કુબેર રહે છે કે શું, અહીં કોઈ વિશ્વકર્મા રહે છે કે શું. એક મહિનાની અંદર ભવ્ય કોતરણી વાળી એટલી સરસ મજાની સાગના કાષ્ટની કંડારાયેલી યજ્ઞશાળા હવે એમાં બેસી અને ભૂદેવો આહુતિ દરરોજને માટે આપશે. જ્યારે જ્યારે યજમાનોને લાભ લેવો હોય એ અહીંની ઓફિસમાં સ્ટાફમાં સંપર્ક કરશે અને એ લાભ મળશે. વાલા ભક્તજનો, આપણે સૌ કોઈ એનાથી પરિચિત છીએ. હવે આ આપણો મુખ્ય પ્રવેશ દ્વાર, અહીં નવો ગેટ જે છે મારુતિ ગેટ, ત્યાં પણ અત્યારે વડીલ સદગુરુ સંતોના વરદસ્તે ઉદ્ઘાટન થયું. હવે આપણો દરરોજની કાર્યક્રમ માટે એન્ટ્રી ગેટ આ બાજુથી છે, સોરી આ બાજુ. હમણાં છે ને આ ઉત્સવમાં બધો લોકેશન ફરી ગયા ને એટલે ખબર નહીં પડે. તમે એન્ટ્રી લ્યો ને એની પેલા ગેટ છે, હાઈવે બનાવ્યો છે 6 લેન વાળો, સમજ્યા, 3 વાળા અપ 3 ડાઉન એવી રીતના, એટલે ત્યાંથી ડાયરેક્ટ નવા ઉતારામાંથી ભોજનાલયમાં અને ભોજનાલય થઈને રોડ ક્રોસ કરી અને મંદિરમાં દર્શન કરીને પ્રસાદ લઈ
અને બધા ભક્તો વિદાય લઈ શકે આવો આપણો માસ્ટર પ્લાન છે સાળંગપુર મંદિરનો. એટલે મુખ્ય પ્રવેશ દ્વાર છે એનું ઓપનિંગ પણ અત્યારે સંતોના વ્રદસ્તે થઈ ચૂક્યું છે. કથા ચાલશે, કથા બરાબર 11 વાગે વિરામ લેશે. પછી મહારાજ શ્રી દર્શન દેવા આશીર્વાદ દેવા પધારશે, સદગુરુ સંતો પધારશે અને ત્યારબાદ પુસ્તક વિમોચન છે. એટલે એ પણ ખાસ ધ્યાન રાખજો. આજે સાંજે 7:30 કલાકે ફરીવાર દરરોજ જ્યાં ઉત્સવ 22 તારીખ સુધી આપણે લાઇટ એન્ડ સાઉન્ડ શોના દર્શન થશે. પણ જે આતશબાજી હતી એ હવે નહીં થાય, કારણ કે એક આતશબાજી 15 લાખની પડે, સમજો તમે. પણ તમે રાતમાં કોઈ પણના વોટ્સઅપમાં સ્ટેટસ જુઓ તો એક જ હતું, કિંગ ઓફ સાળંગપુર. લાખો લોકોના હૃદયમાં અને મોબાઈલમાં જેનો નિવાસ થઈ ગયો એવી સરસ મજાની હનુમાનજીની દિવ્ય ગાથા ગાતો આ ઉત્સવ, એનો ખૂબ આપણે મજા લીધી. આવો અત્યારે અને આવતીકાલે રાત્રે, દિવસે કથા છે પણ રાત્રે હનુમાનજી મહારાજનો જન્મોત્સવ છે. પ્રસાદ માટે સ્વામીજીએ 2000 ચોકલેટ દુબઈથી મગાવી છે. એના બુકે ડેકોરેટ કરવા માટે સ્વામીને ખબર ન હોય, ફિલિપાઇન્સથી બહેનો આવ્યા છે. તો કે સૌથી સારું એ ડેકોરેશન કરે. ઓલા ભાઈ કીધું, ભાઈ ખોટા ખર્ચા? તો કે નહીં, એ ત્યાંથી પ્લેનમાં આવશે, તમારે ઉતારો આપવાનો, ડેકોરેટ કરે. હવે તમે જુઓ આ દાદાની ભવ્યતા. દીપકભાઈ, આપણે સાંભળવાનું અને રાત્રે મજા કરવાની, એક એક બુકે લઈને તમારે બધા સંગીત વાળા વયું જવાનું. ટાઈમે આવો તો, હરખું વગાડો તો. તમારે લાભ લેવો હોય તો વહેલા વહેલા આવી જજો. પછી તમારી પાસે જે અવેલેબલ હોય એ ચોકલેટ લઈ આવજો, ખાલી હાથે આવતા નહીં. અને દાદાનો એ જન્મોત્સવ એક સ્પેશિયાલિટી રહી છે આ હનુમાન ચરિત્ર કથાની, હનુમાન ચાલીસા કથાની. ત્યારે આપણે એને પણ ધામધૂમથી ઉજવીશું. ઓનલાઈનના માધ્યમથી કોઈ બેઠા હોય ઘરે, ઉતારાની ચિંતા કરતા હોય, ભોજનાલયની ચિંતા કરતા હોય તો કરતા નહીં. કાલનો બપોરનો આંકડો મારા સુધી રાત્રે પહોંચ્યો તો રાતની ખબર નહીં, પણ 85,000 થી 90,000 હરિભક્તોએ ગઈકાલે બપોરે પ્રસાદ લીધો. હવે આટલી બધી વ્યવસ્થા કરવી એટલે બહુ કઠણ કામ છે. તમને એમ થાય કે આરું અહીંયા કોઈ દેખાતું નથી, પણ એ લોકો કથાથી માહિતગાર છે એટલે નહીં આવે. તમે બધા પીપાસો બેઠા છો એટલે આવશો, પણ ઉદર ભરવા માટે તો દાદાનો નાનામાં નાનો ભક્ત હોય એને પણ જવું પડે. આવો, વિશેષ સમય નથી લેવો. આપણી વચ્ચે જ્યારે પૂજ્ય શાસ્ત્રી સ્વામી ઉપસ્થિત હોય ત્યારે એમને સાંભળવા ઘટે. મારે વધારે લાંબુ નહોતું કરવું, પણ એમણે કીધું કે 3 મિનિટ મારે કીર્તન સ્વામી અરે થોડી ચર્ચા છે એ કરી લઉં, એટલે મેં આ થોડુંક કર્યું છે. બાકી મારો કોઈ વાક કાઢતા નહીં, આપણને ટૂંકું ટચ જ ફાવે. એકવાર આજ્ઞા આપી દીધી કામ કરવાનું એટલે એટલું જ કરવાનું. તો આવો, આપ સૌ કોઈના સાથ અને સહકાર અને સથવારે અને સંગીતના તાલે પૂજ્ય સ્વામીજીના શ્રી ચરણોમાં જોરદાર તાલીઓ સાથે આપણે વિનંતી કરીએ કે આપણને સૌ કોઈને શ્રી હનુમાનજીની મહારાજની દિવ્ય ગાથાઓ એનું શ્રવણ કરાવે પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી અથાણાવાળા સાળંગપુર ધામ. હલો, thank you.
गुरु Swami Narayan, 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 Sw
નિભાવશે Yeah.
बोलो स्वामीनारायण भगवान की जय। नाचवा वाला ने होकारो करो वाला आगळ જ બેહજો હરી ભાઈ આગળ બેહો પરમ કૃપાળુ સર્વાવતારી સર્વોપરી આપણા સૌના વાલા વાલા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન જેના મહાન ઐશ્વર્યના પ્રભાવથી આ સાળંગપુર ધામ બન્યું છે એવા મૂળ અક્ષરમૂર્તિ ગુરુદેવ ગોપાળન સ્વામી જિનકા પ્રૌઢ પ્રતાપ પૂરે બ્રહ્માંડ મેં વિખ્યાત હૈ જિનકે દર્શન કરતે હી મેરે મન મેં શાંતિ હોતી હૈ અંતરાત્મા નાચને લગતા હૈ મન શાંત હો જાતા હૈ ऐसे हमारे सबके प्यारे प्यारे कष्टभंजन देव हनुमान जी महाराज इस दिव्य सभा में दोनों ओर संहिता का वाचन करने वाले ब्रह्मनिष्ठ पूज्य संतो एवं ब्रह्म देवताओं पूजनीय वंदनीय तपस्विनी पूज्य सांख्यो की बहनों बहु मोटा मोटा यजमानों बदा बैठा है। कथा ना मुख्य यजमान मारा किंग ऑफ साळंगपुर ना यजमान प्रकाश भाई पीयूष भाई किरीट भाई ऐसी हमारा मोहन काका अग्रवाल बॉम्बे से आए हैं। बहुत बड़े दादा के सेवक है बहुत बड़े। हमारे पंकज भाई रितेश अमेरिका थी आए होश हे तमाम दादा ना वाला वाला भक्तों ने मारा वंदन सही जय स्वामीनारायण जय श्री राम। जिनके भाग्य का उदय होता है उनको इस दिव्य दादा के दरबार में बैठने का मौका मिलता है। यहां तो वही आते हैं जिन्हें मेरे कष्ट भंजन देव बुलाते हैं। બહુ મોટા સંતો પાસેથી સાંભળ્યું છે એ મારા બાપ અહીંયા તો રહેવા જ કોને મળે। ગઈકાલે કિંગ ઓફ સાળંગપુરનો કાર્યક્રમ હતો તમે બધા હતા જેટલા હોય એટલા ઊંચો હાથ કરો લાખી શોભા હતી। આહા તુલસી તો લિખતે હે तीहु लोक उजागर तेज प्रताप तुम्हारा तीन लोक में उजागर करने वाला है। पण गई काल नो जे कार्यक्रम हतो आहा गई काले पूज्य स्वामी ये कथा करी आ थोड़ुक धीरू करने मरो आईनू સ્વામિનારાયણ ભગવાન વચનામૃત ત્રીજાની અંદર એવું બોલ્યા કે અમે સમૈયા અને ઉત્સવને આવા મોટા મોટા જગનો શા માટે કરીએ છીએ કે એમાં સાધુ આવે એમાં બ્રહ્મચારી આવે એમાં ભગવાન ને ભગવાનના મોટા મોટા સત્પુરુષો આવે ને એમાં આચાર્ય મહારાજ શ્રી પધારે એમાં લાલજી મહારાજ શ્રી પધારે એમાં માતુશ્રી પધારે એમાં સાંખ્યોગી બહેનો પધારે ને એની અંદર ભક્તો પધારે ને એની અંદર ઘણા એવા જીવ પણ પધારે જેને ભગવાન હારે પ્રેમ બહુ ન હોય પણ અંત કાળે કદાચ એને એ જો કોઈ યાદ આવી જાય તો સ્વામિનારાયણ ભગવાન કહે કે જીવ મોટી પદવીને પામે
દાદાના એવા એવા ભક્તો અહીંયા છે, અમારા વિરેશભાઈ આવ્યા છે, દેસાઈ બહુ બીમાર છે, કિરીટભાઈ તમારી બાજુમાં બેઠા છે, હા એ ભગતને તાળીઓથી એટલે માટે વધાવવા પડે કે હનુમાનજીના 1000 નામ એને મુખપાઠ છે, 1000 નામ હનુમાનજીના છે, જેમ વિષ્ણુ સહસ્ત્ર છે તેમ સર્વ મંગળ છે, એમ દાદાના 108 પણ છે અને 1000 નામ પણ છે. આમ તો દાદાના કેટલાય નામ છે, જેને જે નામ ફાવે એ, પણ આપણી માટે તો સાળંગપુર વાળો કષ્ટ ભંજન દાદો. આ સાળંગપુર ના ધામે જોયા કષ્ટ ભંજન દેવ દાદા હાજરા હજુર છે, સાળંગપુર ના ધામે જોયા કષ્ટ ભંજન દેવ દાદા હાજરા હજુર છે, સાળંગપુર ના ધામે જોયા કષ્ટ ભંજન દેવ દાદા દર્શન કરતા દુઃખ ભાંગે દિલ ના છે દાદા દાદા હાજરા હજુર છે, દર્શન કરતા દુઃખ ભાંગે દિલ ના છે દાદા દાદા હાજરા હજુર છે, ભગત વા કણ સાગણ ભાગે રે પણ માય દાદા હાજરા હજુર છે, ભૂત પ્રેત રાકણ સાગણ ભાગે રે પણ માય દાદા હાજરા હજુર છે, સાળંગપુર ના ગામે જોયા કસ ભંજન દેવ દાદા હાજરા હજુર છે, સાળંગપુર ના ગામે જોયા દાદા હાજરા હજુર
મારા બાપ ગોપાળાન સ્વામી એ પધરાવ્યા રે હનુમાન દાદા દાદા હાજરા હજુર છે. ગઈકાલે આપણે હનુમાનજી મહારાજ ના અતુલિત બલ ધામમ હેમ શૈલા ધનુજવન કૃષાણ યાની લાવગ્રગન સકલ ગુણ નિધાનમ વાનરાણામધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ. ગઈકાલે આપણે આ શ્લોકની વ્યાખ્યા કરી હતી. હનુમાનજી મહારાજ સકલ ગુણ નિધાન છે, એમાં ઘણાય ગુણની વ્યાખ્યા કરતા કરતા આપણે દાદાના ધીર ગંભીરની વાત કરતા હતા. દાદા કેવા ધીર છે, દાદા કેવા ગંભીર છે, કારણ કે દાદા પવનના પુત્ર છે એટલે ગંભીર પવન વાય. દાદા સ્વયં શિવ છે એટલે ધીર છે, મેધાવી છે, મેધાવી એટલે બુદ્ધિમાન. હનુમાનજી મહારાજના એક ગુણ અમાપ ને અપાર છે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. ગઈકાલે આપણે આ ચોપાઈની વાત કરી હતી. તુલસીદાસજી એમ કહે છે કે હનુમાનજી મહારાજ ગુણના સાગર છે, હનુમાનજી મહારાજ રામ દૂત અતુલિત બલ ધામ છે. એનું બળ કેટલું છે. આજે મારે મહાવીર વિક્રમ બજરંગી કુમતિ નિવાર સુમતિ કે સંગી એની થોડી એક વાત કરી. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. જય કપિ અતુલિત બલ ધામા અંજની પુત્ર પવન સુતમા. એની અંદર આપણે મેધાવી વાકપટુ પ્રાજ્ઞા પરચિત્તો લક્ષ્ય ધીર યથોક્તવાદી. યથોક્તવાદી એટલે જેવું હોય એવું જ બોલે. ઘણાના હૃદયમાં અલગ હોય અને બોલે કાંઈ, ઇનકી અસર કભી નહીં હોતી. હનુમાનજી મહારાજ યથોક્તવાદી વાકપટુત્વમ. મેં તમને ગઈકાલે કીધું તું હનુમાનજી મહારાજના સ્મરણ કરવાથી બળ બુદ્ધિ જ્ઞાન વિજ્ઞાન અને વાકપટુત્વનું પ્રાગટ્ય થાય છે. દાદા ગુણી છે, દાદા ભક્ત છે, દાદા પરમ પવિત્ર છે. આજે હું એક સંતની વાત સાંભળતો અને બહુ સરસ વાત કરી, અદ્ભુત વાત કરી. આપણામાં ગુણ હોય ને તો આપણે શોભીએ, એ સમજાય છે. આપણામાં જો ગુણ હોય, ઉદારતા હોય, દયાળુતા હોય, સદગુણો બધાય હોય, પ્રેમ હોય, ભાવ હોય, તો આપણી શોભા વધે, આપણો યશ વધે. પણ આ તમામ ગુણો જ્યારે હનુમાનજીમાં છે ને ત્યારે ગુણોનું માન વધી જાય છે.
सदगुणों से हनुमान की मोटाई नहीं है, लेकिन हनुमान से सदगुणों की महानता है। हनुमान जी महाराज जेवा ध्यानी छे एवाज पाछा ज्ञानी छे, हनुमान जी महाराज जेवा वीर छे एवाज पाछा धीर छे, हनुमान जी महाराज जेवा दयालु छे एवाज हनुमान जी महाराज महावीर विक्रम बजरंगी छे, पराक्रमी छे। दादा जेटला दयालु छे એટલા જ બાકી ભયંકર ભી છે, ભીમ રૂપ ધરી અસુર સહારે, એ કાલ નેમી કે સામને હાથ જોડકર કથા ભી સુનને કો બેઠ જાતે હૈ, ઓર કાલ નેમી કા પગ પકડ કર ઉનકો માર ભી દેતે હૈ। एक वक्त कोई ना एना शरणे जईने हाथ जोड़ी दे तो मारा बाप दुनिया आखी आटा मारे, वो बीक कोई ने ना लागे। गीत गाओ, मारे माथे छे दादा नो हाथ रे, मारे माथे छे दादा नो हाथ, बीक मने को नी लागे। તાળી પડો, માથે છે દાદાનો હાથ, બીક મને કોની લાગે, મારે માથે છે દાદાનો હાથ, બીક મને કોની લાગે, મારે માથે છે દાદાનો હાથ, બીક મને કોની લાગે, કષ્ટ ભંજન સદાય મારી સાથ, બીક મને કોની લાગે, કષ્ટ ભંજન સદાય મારી સાથ, બીક મને કોની લાગે। આજે મેં એક બહુ મસ્ત સૂત્ર વાંચ્યું, અદ્ભુત હતું, આના ઉપરથી આપણને યાદ આવે। મુજે બાર બાર ગિરના ગિરાને કા પ્રયત્ન બહોત કિયા ગયા, લેકિન ન મે ગિરા ન મેરી નિષ્ઠા ગિરી, લેકિન મેરે મુજે ગિરાને વાલે બાર બાર ગિર ગયા। એ મેરે જાત કા અનુભવ હે, મેરા અપના અનુભવ મે કહ રહા હું। મેં સુરતની કથામાં કીધું હતું કિરીટભાઈ કે ગમે ત્યારે ગમે ત્યાંથી વાવાઝોડું આવે ને, આ કષ્ટ ભંજન જો હારે હોય ને તો દુનિયા આટા મારે યાર। ઈરાદા તો બહોત લોકો કા બુરા હોતા હૈ, ઈરાદા તો બહોત લોકો કા બુરા હોતા હૈ, લેકિન જિંદગી પર કૃષ્ણ ભંજન કી કૃપા હોતી હૈ, ઉને કુછ ભી નહીં હોતા। હે મારે માથે છે દાદા નો હાથ, બીક મને કોની લાગે, હે કૃષ્ણ માથે છે દાદા નો હાથ, બીક મને કોની લાગે, હે મારે માથે છે દાદા નો, તમને ક્યારે બીક લાગે ત્યારે આ બે કડી ગાજો, હે કષ્ટ ભંજન સદા મારી સાથ, બીક મને કોની લાગે, હે કષ્ટ ભંજન સદાય મારી સાથ, બીક મને કોની લાગે, મારે માથે છે દાદાનો હાથ, કોઈ નહીં મને યાદ કરતમાં, કોઈ નહીં
ભગત એક મારા પ્રભુ દીડલો છો મને જાણવે ત્યારો છો મને જાણવે ત્યારો છો શોભ છો જો મુજને કે હું શું કરો છો શોભ છો જો મુજને કે ભંજન સદા મારી સાથે ભીક મને કોની લાગે હે મારા બાપ જેની હરે દાદો હોય ને આહા તુમ રક્ષક કાહુ કો ડરના હે મારો રુદિયો બોલે હનુમાન હે મારો રુદિયો રે બોલે હનુમાન ભીખ મને કોની લાગે હે કષ્ટ કેપી સ્વામી આ બાજુ આવો સદા હે મારી સાથે ભીખ મને કોની मुझे गिराने का इरादा लेकर बहुत लोगों ने प्रयत्न किया न मैं गिरा न मेरी निष्ठा गिरी लेकिन मुझे गिराने वाले बार बार गिरे हम जो दुनिया ने अंदर माणा हाथ गमे त्यारे मुकी दे हो ગમે ત્યારે નક્કી નહીં પણ જેને ભગવાનનો ભરોસો હોય અને જેને મારા હનુમાનનો ભરોસો હોય આહા એ અડધી રાતે આપણી રખેવાળી કરે કરે ને કરે એ ભલે દુશ્મન ખેલે ઘણા દા ભલે દુશ્મન ખેલે ઘણા દા ભીક મને કોની લાગે હે ગદા વાળા જીલે જેના ઘા હે ગદા વાળા જીલે જેના ઘા ભીક મને इरादा नेक है तो दादा हमेरे साथ है तमने आ सालंगपुर में जे कई देखाय छे ने आ जे कई देखाय ने इरादा नेक है इसलिए दादो काम करे माणा नी औकात नथी आ हूँ कायम एक बात अमारा संतो ने बेहारी ने कहू के पी स्वामी बद्दा ने बेहारी ने कहू कि इंसान की हैसियत नहीं है हमेरी औकात नहीं है कि हम कुछ कर सके आया जे करे नी गदा वालो करे जना घा गदा वालो जिले भगत गावी मस्त जगाव गाव हे भले दुश्मन खेले घना दा हे भले दुश्मन खेले ઘણા દા ભીખ મને કોની લાગે હે ગદા વાળા જીલે ના ઘા હે ગદા વાળા જીલે ના ઘા ભીખ મને
ચાર દિવસ પહેલા સુરતના એક ભાઈ આવ્યા અને મને કહે સ્વામી રડી પડ્યા હો, એના છોકરાનું એક્સિડન્ટ થયું, ફોટા હું તમને દેખાડું. રડી પડ્યા. મને કહે સ્વામી તમે જેટલા દિવસ કહો છો ને એટલા દિવસ ગાડી લઈને સેવા કરવા અમે આખું ઘર આવી ગયા છીએ. મેં કીધું ઉતારો કે ટેન્ટ મળ્યો? તો કે ઉતારો મળ્યો નથી ને ટેન્ટમાંય જગ્યા મળી નથી. તો અમે કીધું તમે કરો છો હું? તો કે સ્વામી હું મારી ગાડી મોટી લઈને આવ્યો છું ને ગાડીમાં જ હુઈ રહું છું. કે અખંડ સેવામાં છે, રસોડાની અંદર એ સેવા કરે છે. નાનો માણા નથી, મોટો માણા. પછી મેં કીધું તમને ટેન્ટમાં વ્યવસ્થા થઈ જાય ચાહો. મને કે સ્વામી દાદા માટે જેટલું કરું ને એટલું ઓછું છે. મેં કીધું કેમ? તો કે એકનો એક છોકરો છે, પ્રોફેસર છે મોટો, એને કંઈક વિષય કીધો પણ મને યાદ નથી, મોટા કોઈક સારા વિષયનો એ પ્રોફેસર છે અને ભણાવે છે છોકરાઓ. કે વાપી જતો તો પેપરમાં આવ્યું છે, પેપરમાં કે ચમત્કારી બચાવ, દાદાનો નેક ભગત, છોકરો ભગત ને એનો બાપો ભગત ને એની માય ભગત દાદાની. મને કઈક સ્વામી હું ચોખ્ખો દાદાનો ભાગ કાઢું. કે તમારી કથા જ્યારથી સાંભળવા માંડ્યો ને ત્યારથી નક્કી કરી નાખ્યું દાદો મારો ને હું દાદાનો. વાપી વલસાડના રસ્તે મારો છોકરો ગાડી લઈને નીકળ્યો હતો ને બાજુમાં ઓલું કન્ટેનર વાળું ટ્રક નીકળી બીજા રસ્તા ઉપર. હું થયું કઈ ખબર ન પડી, આખી ટ્રક ઉપર આમ ઉલ્લી અને કન્ટેનર આખું મારા છોકરાની ગાડી ઉપર બેસી ગયું. આ જોવો તમે, છોકરો મને કહેતો હતો રડતા રડતા સ્વામી જેવું કન્ટેનર ગાડી ઉપર આવ્યું ને એક જ અવાજ નીકળ્યો, હે દાદા. એ છોકરાએ મને કીધું સ્વામી આમાં લહર કોઈ નથી પીડો અને મને લોહી પણ નથી નીકળ્યું, હનુમાનજીએ રક્ષા કરી. ભલા ભક્તો, આપણી સભામાં કુંવરજીભાઈ બાવળિયા પધાર્યા છે, આપણે જોરદાર એમનું સ્વાગત કરીશું. પાણી પુરવઠાના મંત્રી છે અને અહીંયા દાદાના ઉત્સવ શરૂ થયો એ પહેલાં આખી સાહેબે વિઝિટ કરી. વિઝિટ તો કરી પણ અમારું તળાવ છે ને વ્યવસ્થિત કરાવી દીધું. સાહેબે બહુ મોટી દાદાની સેવા કરી છે. પધારો પધારો. માથે છે દાદા નો હાર, એક મને કોની લાગે. અરે માથે છે દાદા નો હાર, એક મને કોની લાગે. કષ્ટ ભંજન સદાય મારી સાર, એક મને કોની લાગે. કષ્ટ ભંજન સદાય મારી સાર, એક ભગવાન રામ સ્વયં કહેતે હૈ અગસ્ત્ય કો, હે અગસ્ત્ય ઋષિ, અગર હનુમાન મેરે સાથ નહીં હોતા તો મેરા વિજય નહીં હોતા. વાલ્મીકિ રામાયણમાં ભગવાન રામ બોલે, સ્વયં બોલે. ભગવાને કામ ગણાવ્યા, હનુમાન નહીં હોતા તો સીતા કી શોધ કોણ કરતા? અગર હનુમાન નહીં હોતા તો સંજીવની લાકર મેરે લક્ષ્મણ કો કોણ બેઠા કરતા? અગર હનુમાન નહીં હોતે તો અહીરાવણ ને મહીરાવણ મને લક્ષ્મણ ને પાતાળમાં લઈ ગયો ને ત્યાં આવીને અમારી રખેવાળી કોણ કરે? એક એક વાત રઘુનંદન ઠાકોરજી સ્વયં અગસ્ત્યને કહેતા કહેતા રડી પડે છે.
હનુમાન ધીર છે, વીર છે, ગંભીર છે, ભક્ત છે, પવિત્ર છે, પરમ પવિત્ર છે. હનુમાન જૈસા પરમ પવિત્ર ચરિત્ર કિસી કા નહીં હૈ. મેં કહી બાર કહેતા હું, આ દુનિયા એવી છે, એવી છે, એવી છે. અગ્નિમાં પસાર થઈ ગયેલી માં જાનકીના ચરિત્ર ઉપર પણ અયોધ્યાએ આંગળી છીંધી હતી. જગત કા બહોત ભરોસા કરને જૈસા નહીં હૈ, પવિત્ર સીતાજી ઉપર આંગળી છીંધી. આ રામ પર ભી અંગુલી નિર્દેશ હુઆ કે રામ ભી એસા હૈ. આજ ભી લોગ કહેતે હૈ કૃષ્ણ પર ભી, કૃષ્ણ કે ચરિત્ર પર ભી અંગુલી નિર્દેશ હુઆ. સ્વામિનારાયણ ભગવાન તો ઉર્ધ્વ રહેતા નૈષ્ઠિક બ્રહ્મચારી છે, તે છતાં કેટલાય લોકો એમ કહેતા આવા છે ને તેવા છે ને આમ છે. અને મને એટલી ખબર પડે કે મારા બાપ ફોનાની જ પરીક્ષા થાય, લોઢાની થોડી થાય. લોઢાની ના થાય, ફોનાની જ થાય. એ પાંડવોને જ વનમાં જવું પડે, દુર્યોધન નો જાય. રામને રડવું પડે, રાવણને તો મહેલમાં બેઠા બેઠા આમ બધું કરે. એટલે આ દુનિયા એવી છે. રામ ઉપર આંગળી સિંધાણી, કૃષ્ણ ઉપર ક્યારેક સિંધાણી. જ્યારે 500 સાધુમાં કેટલાય ને લોકોએ કીધું કે આવા સાધુ છે, આવા છે, તેવા છે. પણ આજ દિવસ સુધી મેં ક્યાંય સાંભળ્યું નથી કે હનુમાનજીના ચારિત્ર ઉપર કોઈ આંગળી નિર્દેશ કર્યો હોય. વાલ્મીકિ રામાયણની અંદર હનુમાનજી પોતાના મનનું દર્શન કરતા એટલી મસ્ત વાત લખે. સીતાજીની શોધ કરવા માટે જાય છે ને, મધ્યરાત્રિ છે, દીવડાઓના અજવાળા છે. રાવણના રાજભવનમાં રાણી ખાનામાં મદોન્મસ્ત થયેલી સેંકડો સ્ત્રીઓ પડી છે. આપણે તો વાલ્મીકીએ જે લખ્યું છે એ શબ્દ પણ ન બોલાય એવું વર્ણન વાલ્મીકી કરે છે. કેટલી નગ્ન છે, કેટલી કેટલી બીભસ્ત અવસ્થામાં પડી છે, કેટલાય દારૂ પીધો છે, કેટલાય ભયંકર અવસ્થામાં. હનુમાનજી મહારાજ એક એકને નિરખીન જોવે છે. અમે સાધુ છે એટલે અમને ખબર છે આંખ કેટલી ભયંકર છે, મન કેટલું વિચિત્ર છે. હનુમાનજી મહારાજ રાત્રિના અંધકારમાં એકાંતની અંદર એક એક સ્ત્રીને નિરીખીને જોવે છે. અને પછી નાચતા નાચતા એવું બોલ્યા છે હનુમાનજી કે મેરે પર મેરે ઠાકોર કે ઇતની કૃપા હૈ, આંખ તો નહીં પીકડી લેકિન મન મેં સંકલ્પ ભી નહીં હુઆ. બાકી સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં એવું બોલ્યા, આ લીમડાની નીચે સભા કરીને બેઠા છીએ ને આવા બહુ મોટા સંતો, મુક્તો, નરિભક્તો બેઠા છે. અહીંથી કોઈ પણ રૂપકડી સ્ત્રી નીકળે તો એક પણ એવો નથી કે એક વખત નજર ન જાય. અને આ દાદો આમ તો જુઓ, એ આને જતી કીધો, આને ઉર્ધ્વ રહેતા નૈષ્ટિક બ્રહ્મચારી, નૈષ્ટિક કવર સિંદૂર ચર્ચિત નહી કલેવર નૈષ્ટિક કેન્દ્ર. ગોપાળાન સ્વામી અમથા પધરાવે, રામાન સ્વામી પધરાવે, ગોપાળાન સ્વામી પધરાવે, સ્વામિનારાયણ ભગવાન પધરાવે, ગુણાતાન સ્વામી હનુમાનજી પધરાવે, અદભુતાન સ્વામી હનુમાનજી મહારાજની સ્થાપના કરે, મહાપુરુષદાસ સ્વામી હનુમાનજી મહારાજની સ્થાપના કરે, સ્વામિનારાયણ સંપ્રદાયના ઉપેન્દ્રાન સ્વામી હનુમાનજી મહારાજની સ્થાપના કરે, તમે એક એક સાધુ જુઓ તો ખરા. અયોધ્યા પ્રસાદજી મહારાજ હનુમાનજીની સ્થાપના કરે. એ મારા બાપ, આ દુનિયામાં કઈ દેવો ઓછા છે? બધા હનુમાનની પાછળ જ પડી ગયા. આમાં કઈક તો હશે ને.
હનુમાન ભક્ત છે, હનુમાન પવિત્ર છે, હનુમાન દક્ષ છે, હનુમાનજી રામ કાજ કરવા માટે સદાય આતુર છે. રામ કાજ કિન્હે મોહિ બિનુ મોહે કહાં વિશ્રામ. રામનું કામ કર્યા વગર મને વિશ્રામ ક્યાંથી હોય. હનુમાનજી પ્રગલ્ભ છે. દાદાના એક એક ગુણ છે જુઓ ભાઈ, પ્રગલ્ભ છે. છોકર મત નથી અને છતાં ભોળા છે. હનુમાનજી બહુ ભોળા, ભલા, સીધા, સાદા છે. નગર બુદ્ધિશાળી હોય ને કાટ બહુ હોય. બુદ્ધિ વધારે હોય, બહુ બુદ્ધિશાળી હોય, ભલભલાને શીશામાં ઉતારીને બૂસ મારી દે. હનુમાનજી બુદ્ધિ મતામ વરિષ્ઠ હોવા છતાં હનુમાનજી સહજ સરળ અને ભોળા છે. હાવ ભોળા છે. લ્યો કેવા ભોળા કહો. એક ચરિત્ર મને યાદ આવે છે. હનુમાનજી મહારાજ કચેરીમાં હતા અને રામ ભગવાને કીધું કે હનુમાન તે કે હું પ્રભુ કે જરા જાને સીતાને બોલાવી લાવ ને. એટલે હનુમાનજી મહારાજ સીતાજીને બોલાવવા માટે ગયા અને જે વખતે સીતાજીને બોલાવવા ગયા ને એ જ વખતે સીતાજી માથું ઓળી અને સેથામાં સિંદૂર પૂરતા હતા. એટલે દાદા આમને જોઈ રહ્યા, જોઈ અને પછી માતાજીને પૂછ્યું કે હેમાં આ શું કરે છો? તો કે સેથામાં સિંદૂર પૂરું છું. તો સિંદૂર પૂરવાથી શું થાય? એટલે માતાજીએ સહજ જવાબ આપ્યો કે હનુમાન આ સિંદૂર લગાવવાથી રામની આયુષ્ય વધે. હે હા, અને ભગવાન મારી ઉપર બહુ રાજી થાય કે સિંદૂર લગાને છે ભગવાન પ્રસન્ન હોતે હૈ? તો કે હા, બહુ પ્રસન્ન હોતે હૈ. હનુમાનજીને એક સંદેશ દિયા કે માં આપકો પ્રભુ બોલા રહે, ઓર એક સંદેશ લિયા અને સીધા અયોધ્યાની બજારમાં સિંદૂર વાળાની દુકાને પહોંચી ગયા. સિંદૂર લાય કે આખો કોસળો લીધો હોશ દાદાએ, અને આમ આમ કરીને લગાડ્યો, પણ કોરો સિંદૂર તો હરખો લાગે નહીં. એટલે હનુમાનજી એમાં તેલ નાખ્યું. તેલ નાખીને આખા શરીરે સિંદૂર 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 કરી કરી અને હનુમાનજી મહારાજ મૂળ તો બંદરકા રૂપ હે. હનુમાનજી મહારાજ ગદા લઈ અને રામની કચેરીમાં ભગવાન રામ જ્યાં દરબારમાં બેઠા છે, સીતાજી બેઠા છે, રામ લક્ષ્મણ બધા માતાઓ બેઠા છે, વશિષ્ઠ ઋષિ બેઠા છે, આખી કચેરી ભરાઈને બેઠી છે, આગળ આવી નાચવા માંડ્યા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. હનુમાનજી મહારાજ નાચતા જાય. જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય દાદા. બે હાથ ઊંચા કરી નાચે. દાદાને છે ને કોઈ નાચે બહુ ગમે હો લાલભાઈ. ભગવાન હસવા મીડા. સીતાજી તો એટલા બધા હસ્યા, કેમ એ હનુમાન એ તું ક્યાં કરકે લેકર આયા? કે પ્રભુ આપ મેરે પર પ્રસન્ન હે ને? તો કે બહોત નહીં, આપ ખુશ હે મેરે પર? તો કે બહોત ખુશ છું. તો કે બહોત ખુશ હે? તો કે બહોત ખુશ છું. એકા તે કર્યું હું લેવા, આ હું કર્યું તે. જય મહારાજે રામે પૂછ્યું કે હનુમાન એ ક્યાં વેહ લેકર આયા રે? પ્રભુ વેહ કી બાત નહીં હે. તો કે ક્યાં હે? તો કે સીતાજી કો પૂછો
ભગવાને કીધું હું છું, તે કે પ્રભુ કે મારી માં જાનકી એ મને એમ કીધું કે સિંદૂર લગાડવાથી ભગવાનની આયુષ્ય વધે, સિંદૂર લગાડવાથી ભગવાન રાજી થાય. પ્રભુ મારી માં ચપટી સિંદૂર જો સેથામાં પૂરતી હોય અને તમે રાજી થતા હોય, તમારી આયુષ્ય વધતી હોય તો હું તો આખો સિંદૂરિયો થઈ ગયો, એટલે તમારી આયુષ્ય ઝુક ઝુક જીવો મારો ઠાકોર. પ્રભુ તમે પ્રસન્ન તો ધ્યાને. ભગવાન ઉભા થઈને હનુમાનજીના માથે હાથ મૂકીને કે હું તારા ઉપર ખૂબ પ્રસન્ન થયો, જા ખૂબ પ્રસન્ન થયો. અને સીતાજીએ વરદાન આપ્યું, સાંભળો હવે બે જાઓ બે પગ. સીતાજી વરદાન આપ્યું, ઉભા થઈને માથે હાથ મૂકીને સીતાજી કીધું કે હે હનુમાન, આજે મંગળવાર છે અને તું તેને મંગળવારના દિવસે પ્રગટ થયો છો, જા મારું વરદાન છે મંગળવારે તને કોઈ સિંદૂર ચડાવશે તો એનું મંગળ મંગળ ને મંગળ થાય. એટલે સાળંગપુર ની અંદર તેલ ચડાવવા નહી હનુમાનજી છે અને સિંદૂર ચડાવવા નહી હનુમાનજી છે. જો આ સિંદૂરિયા હનુમાનજી અને આ તો છે જ, એને તમારે જે ચડાવવું હોય બધું જ ચડે. આંકડાની માળા ચડે, ગુલાબના હાર ચડે, મોગરાના હાર ચડે અને મારા બાપ હોનાના હાર મુંગટ બધું ચડે. ઓ હનુમાનજી પ્રગલ્ભ છે, હનુમાનજી નિર્વ્યસની છે, હનુમાનજી ક્ષમી એટલે સહિષ્ણુ છે. દાદા બહુ સહિષ્ણુ છે, અતિ સહિષ્ણુ છે. કેટલું સહન કરે ખબર, કેટલું કરે. લંકામાં હનુમાનજી મહારાજ ગયા ને, અતુલિત બલ ધામ છે, મેઘનાથ જ્યારે બાંધી લઈ જતો હતો લંકાના રસ્તામાં, અને ત્યારે મારી અને તમારી જેવા કેટલાય રાક્ષસો રાક્ષસોના છોકરા હાઠીગાન વાહડા લઈ લઈને હનુમાનજીને ભરાવતા હતા. હનુમાનજીનું કોઈ પૂછડું કહે, હનુમાનજીની હાંસી મસ્કરી કરે, હનુમાનજીનો હુરિયો બોલાવે, હનુમાનજીને જેમ તેમ બોલે, એ બંદર એ બંદર એ વાંદર્યા એવું બધું કે, અને તે છતાં હનુમાનજી એની સામે આમ આમ જોવો, ધીરે કરી આમ જોવે, કરી આમ જોવે, આમ આમ કરીને કે હા કરે, હું બોલે નહીં કાંઈ ન કરે, એક હાકલ કરે ને પૂછડો આમ કરે ને તો કેટલાય એના દાંત પડી જાય. પધારો સ્વામી, પૂજ્ય નવતમ સ્વામી, બધા સંતો પધાર્યા છે, ઉનાથી માધવ સ્વામી આવ્યા છે, આપણે જોરદાર સંતોનું સ્વાગત કરીશું. દાદા ક્ષમી છે, બહુ ક્ષમાવાન છે, માફ કરી દે માફ. રાવણને એક ઢીકો માર્યો ને એ હળવેકથી માર્યો, એ તો જામવાનજીએ ના પાડી હતી, નકર છે ને રાવણ બાવણનું બહાન બધાને ચટણી કરીને માતાજીને લઈને આવે. ભીમને હનુમાનજી મહારાજ કહે છે, ભીમને મહાભારતમાં વાંચજો વન પર્વની અંદર, ભીમને થોડુંક અભિમાન આવી ગયું ને, અને હિમાલયની અંદર જ્યારે ભીમજીને જાય છે ત્યારે હનુમાનજીને એમ થયું કે આ મારો ભાઈ જ કહેવાય, કારણ કે હું પવન પુત્ર ને ભીમય પવન પુત્ર, આનો અહંકાર હારો નહીં. એટલે હનુમાનજી વૃદ્ધ વાનર નું, વૃદ્ધ વાનર, હાવ ગઈઢ વાનર હોય ને એનું રૂપ ધારણ કરીને પૂછડું આમ લાંબુ કરીને રસ્તામાં બેસી ગયા એક બાજુ. ભીમ વિવેકી છે, ડાયો છે, જ્ઞાની છે, ભક્ત છે, એટલે એને પૂછડું લંઘાય આમ ઓળંગે નહીં. એટલે કીધું કે ભાઈ એ પૂછડું લઈ લે ને, કે હનુમાનજી મહારાજ કે ભાઈ મેં બુઢા હો ગયા હું, મેં ખડા નહીં હોઈ શકતા, એક કામ કર તું જરા ઉઠા કર એક બાજુ રખ દે ને. એટલે ભીમને અભિમાન એવું હતું કે મારી જેવો કોઈ બળવાન નહીં. મહાભારતની અંદર વૈષમપાય ઋષિ આ કથા કરતા કરતા એમ જ્યારે કહે છે જન્મે જઈને કે તમારા દાદા ભીમસેન હતા ને એ આમ કરીને હાથી પકડી
અને આમ આમ કરીને આકાશની અંદર નાખી દેતા હતા. તે આકાશમાં નાખી દેતા ક્યાં જતા રહેતા ખબર છે? આ ગુરુત્વાકર્ષણની પેલે પાર જતા રહેતા હતા. ત્યારે જન્મે જઈને શંકા થઈ કે આવડો મોટો ગપ્પો મારવાનો, આવડું મોટું ગપ્પું મારવાનું, ગપ્પા તો હોય પણ આવડા મોટા. ઘણા એવડા મોટા ગપ્પા મારે, એવડા મોટા ગપ્પા મારે. છોકરાને સાહેબે પૂછ્યું કે મોટામાં મોટો ગપ્પો એટલે ગોળા, હાજુ ગોળા ફેંક રમત કોને આવડે કહે છે, ગોળા ફેંક રમત કોને આવડે. એટલે બે છોકરા ઉભા થઈને કે સાહેબ સાહેબ, તે કે હું છે, મારા બાપાએ આમ કરીને મૂઠો મૂઠી બાજરો આમ કરીને નાખ્યો ને, હં 5000 મણ બાજરો થયો કે. તે કે આવી વાત નથી કરતો, ગોળા ફેંક કોને આવડે, ગોળા ફેંક. તે કે નાના ગોળા છે કે આનાથી મોટા ગોળા કેવડા ફેંક વાગે. બોલે જન્મે જઈને એમ થયું કે ખોટું તો બોલાય પણ આટલું મોટું ખોટું બોલવાનું કે આવડા મોટા હાથીને આકાશમાં નાખી દે. આ તો ઋષિ સમર્થ હતા, એને સંકલ્પ કર્યો ત્યાં તો એક હાથીનું ખોખું પડ્યું. જન્મે જઈએ માફી માગી, કારણ કે કથાની અંદર છે ને બલબલાની શંકા થાય, પરીક્ષિત નહીં થઈ હતી કે આવું હોય. ભગવાન જ્યારે ગીતાનું જ્ઞાન કહેતા હતા ને ત્યારે ભગવાને એવું કીધું કે અર્જુન આ વાત મેં પૂર્વે આદિત્ય એટલે સૂર્યને કરેલી, એ વાત આજે હું તને કરું. ત્યારે અર્જુને કીધું, પ્રભુ એ તો કેટલા યુગો પહેલાં થયા ને તમે અત્યારે થયા, તો એને તમારે વળી ક્યાં. ત્યારે ભગવાને કીધું કે અર્જુન, તારાને મારા જન્મ તો અનેક થઈ ગયા છે અને તું નથી જાણતો, પણ હું જાણું છું. ભલે ભક્તો, મારા ગુરુજી પધાર્યા છે, જોરદાર થાળી વગાડીને ગુરુજીનું સ્વાગત કરીશું. એટલે હનુમાનજી મારા ક્ષમાવાન છે, એટલી ક્ષમા કરી દે, એટલી ક્ષમા કરી દે. બાકી એનામાં બળ કેટલું બધું છે, ઐશ્વર્ય એટલું બધું છે. તો ઓલા ભીમસેન ને એમ થયું કે આ પૂછડું તો હમણાં આમ કરે એટલે આમ કરીને હાથ કે ઉઠાવવા જાય ને, તો ભીમ હલ્યું નહીં, બે હાથે ઉઠાવ્યું તો હલ્યું નહીં, એટલું બધું બળ કર્યું પણ હલ્યું નહીં. અને એમ કહેવાય છે કે આંગળા હેઠે આવી ગયા ને તે રાડે રાડ નીકળી ગઈ. પછી ભીમસેનને એમ થયું કે આ કે કોઈ સામાન્ય બંદર નહીં હે, હાથ જોડ કર પૂછા આપ કોણ હે. અને એ વખતે હનુમાનજી મહારાજ મૂળ રૂપમાં દર્શન દીધા મહાવીર વિક્રમ બજરંગે. ત્યારે ભીમસેન પૂછે છે કે દાદા, એ બજરંગી, એ મહાવીર, તમે આટલા બધા શક્તિશાળી છો, તમારું વર્ણન એટલું બધું મેં સાંભળ્યું છે, એટલું બધું સાંભળ્યું છે, તો રામને તમે લંકા સુધી ધક્કો ખવડાવ્યો શા માટે? અને એ વખતે હનુમાનજી મહારાજ કહે છે કે હે ભીમસેન, સાંભળી લે, રાવણ મહારાજ મારી અંદર જે બળ છે એના 10મા ભાગનું પણ રાવણમાં તાકાત કે સામર્થ્ય કે શક્તિ કે ઐશ્વર્ય નથી. મારે બીજી મુષ્ટિકાનો પ્રહારની જરૂર જ ન પડે, એક જ ઢીકે ગુજરી જાય એટલી મારામાં તાકાત, એટલી સામર્થ્ય રઘુનાથજીના પ્રતાપથી છે. પણ મેં રાવણના બળની ઉપેક્ષા કરી એને માર્યો નહીં, કારણ કે એને મારવા માટે સ્વયં મારા ઈષ્ટે જન્મ લીધો હતો, એટલે મેં એની ઉપેક્ષા કરી દીધી. આ શબ્દો મહાભારતના વન પર્વની અંદર સ્વયં હનુમાનજી મહારાજ ભીમસેનને કહે છે. આટલા બળવાન હોવા છતાં એ ક્ષમાવાન છે, ભક્તિવાન છે, પ્રતિભાવાન છે, પરમ મર્મજ્ઞ છે, સાકાર છે, નિસ્પૃહી છે.
હનુમાનજી જેવો નિસ્પૃહી કોઈ નહીં મારા બાપ. આપણને એમ થાય કે આપણે માણા છીએ ને 50, 60 કે 70 વર્ષ જીવવાનું, તોય આપણે કેટલી માંગણી હોય છે, કેટલી માંગણી, કેટલી. મેં ગઈકાલે કીધું માણા છી કે માંગણ છી જ નથી ખબર આપણને કેટલી માંગણી. અને યુગોથી ઇનાઈ શરીરે એમ નામ અજર અમર છે, અને તે છતાં આમ હાથ જોડીને એક પણ માંગણી નહીં એવો મહાવીર છે યાર. દેતા હે દેતા, ઇસલી ઉનકા નામ દાદા, દે 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 એટલે દાદા. આપણામાં નથી દાદા ઘણા હોતા? દાદા ક્યારે થાય? છોકરાના છોકરાને ચોકલેટ દે, ભાગ દે, આશીર્વાદ દે, હારો ઉપદેશ દે, આ બધું જ દે એટલે એને દુનિયા દાદા કહે. અને મારો હનુમાન તો નકરું દે, નકરું દે, નકરું દે, કેવું દે. સત્સુત્ત વિત્ત મંત્ર જાપ, સારો પુત્ર દે, સંપત્તિ દે. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, દુખિયો કે તુમ ભાગ્ય વિધાતા. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, દુખિયો કે તુમ ભાગ્ય વિધાતા. સિયા રામ કે કાજ સવારે, સિયા રામ કે કાજ સવારે, ઇનકે દ્વાર પર જો ભી આતા હૈ, કોઈ કભી ખાલી હાથ નહીં લોટતા. ગુરુદેવ ગોપાળાન સ્વામી આ સાળંગપુરની અંદર દાદા પધરાવીને છેલ્લે એટલું કહેતા ગયા તા, હે હનુમાનજી આ સત્સંગ એવડો મોટો છે. આ સ્વામિનારાયણ ભગવાને પ્રવર્તાવેલો આ સંપ્રદાય એવડો મોટો છે, એવડો મોટો છે. એના વ્યવહાર મોટા, એના ભગતો મોટા, એના જગનો મોટા, એના મંદિરો મોટા. હવે દાદા ધ્યાન તમે રાખજો હો. અને અહીંયા વડતાલના સંતો બેઠા છે, પૂજ્ય નવતમ સ્વામી, એમને પૂછો ક્યારેય પણ કોઈ મોટો પ્રશ્ન હોય સંસ્થાનો કે કાંઈ પણ, ત્યારે તમામ સંતો હનુમાનજીને પૂછે છે, દાદો રક્ષા કરે છે યાર, કોઈ ખાલી હાથ નહીં લોટતા. તેરે દ્વારે જો ભી આયા, ખાલી નહીં કોઈ લોટાયા. ઓ તેરે દ્વારે જો ભી આયા, ખાલી નહીં. કાજ ના બનહારે, ઓ મંગ
मन बड़ाए बजरंग बली हनुमान हे महावीर करो कल्याण हे महावीर करो कल्याण हे महावीर करो कल्याण। आ संसार ना वातावरण અંદર જ્યારે આપણે અટવાઈ જઈએ, જ્યારે ઘૂસાઈ જઈએ, જ્યારે ભૂલા પડી જઈએ, ત્યારે મારા બાપ રસ્તો દેખાડનારો હનુમાન છે હો, ઉસને બંદરો કો રાસ્તા દિખાયા હૈ, ઉસને સુગ્રીવ કો રાસ્તા દિખાયા હૈ, ઉસને વિભીષણ કો રાસ્તા દિખાયા હૈ, ઉસને શાંતિ રૂપી સીતા ઓર ભક્તિ કી શોધ કી હૈ, ક્યા નહીં ગયા। આ સંસાર તો છે ને એવો છે, એવો છે, એવો છે। અમારા ગુરુ કે ઊંટના બેહણા જેવો છે, જો આવડે તો વાંધો નહીં, નકર થાકી બહુ જવાય। હા, અને હવે જેમ જેમ સમય જાય છે એમ ડિપ્રેશન અને સ્ટ્રેસ વધતો જાય, ટેન્શન કે ને, જેને પૂછો એ કે ડિપ્રેશન, જેને અમેરિકામાં તો લગભગ 50% ડિપ્રેશન છે, જેનો રૂપિયો મોટો એને ટેન્શન જાજુ। હે પિયુષભાઈ, અમારા રીતેશ ને પિયુષભાઈ ને બધા ઘણા અમેરિકા, આ મુખ્ય યજમાન છે ને મિતેશભાઈ ને કળથિયા ની બધા પાસે અમેરિકાથી સ્પેશિયલ આવ્યા છે ઉત્સવમાં। કિરીટભાઈ તેને અમેરિકા હતા ત્યાંથી આવ્યા, લંડનથી અમારા પ્રવીણભાઈ આવ્યા છે, સેશલથી આવ્યા છે રવિભાઈ, અમારા પંકજભાઈ ને બધા ક્યાં ક્યાંથી બધા આવ્યા છે। ડિપ્રેશન ડિપ્રેશન, અને માણા એટલો ટેન્શનમાં, એટલો અટવાય, એટલું બધું ટેન્શન હોય, કામનું ટેન્શન હોય, કામનું ટેન્શન હોય, એટલું બધું હોય, ખબર નથી પડતી માથે શું છે ને હાથમાં શું છે। તમારે જ હોય એવું નહીં, અમારે હોય ટેન્શન। એક સરસ ક્લિપ છે, એક ભાઈ છે ને ઓલા ઓલું બિલ્ડિંગમાં કામ કરે છે ને, એ આપણને છે ને એટલી બધી મસ્ત છે ને, આપણે જોઈશું ને તો આપણને ખબર પડશે કે હાવ સાચી વાત છે। ઓલા નથી કહેતા કે એક આમાં કંઈક 10 જણા આમ કંઈક આમ નીકળ્યા, 10 કે 11 જણા પછી સામે કાંઠે ગયા, નદી હતી એટલે કે ભાઈ રસ્તામાં આપણે કોઈ ડૂબી ન જાય, તણાઈ ન જાય એટલે સામે જઈને ગણશું, એટલે સામે કાંઠે ગયા ને પછી ગણ્યા 1 2 3 4 5 6 7 8 9 10, 10 થી આપણે 11 ન થયા, એટલે એટલે કે 1 ઓછો છે, બીજો કે લે હું ગણું, કે એને ગણ્યા 1 2 3 4 5 6 7 8 9 10, તો કે 1 ઓછો છે, રડવા માંડ્યા બધા, એક તણાઈ ગયો, એમાં કોક સંત નીકળ્યા ફકીર કે ક્યું રોતે હો, તો કે અમે કે 11 જણા નદીમાંથી પાર પડ્યા હતા ને એક જણ તણાઈ ગયો, કોણ તણાઈ ગયો એ ખબર નથી। આ સંસારમાં એવું જ છે, ભૂલી બહુ જવાય, કોણ તણાઈ ગયો ખબર નથી। એટલે સાધુ કે સાધુએ ગણ્યા, તો કે તમે 11 જ છો, તો કે ના અમે 10 જ છીએ, તો કે ના એટલે 11 છો, એક એક ને ગણીને કીધું કે 1 2 3 4 11 થઈ ગયા, કે હા, તો કે આમ કેમ થયું, તો કે તું તને નહોતો ગણતો, સંસાર હવો છે ભાઈ, ગણતરી ભૂલાઈ જાય, અરે ભાઈ ખાવાનું ભૂલાઈ જાય, ખાતા હોય તો ટેસ્ટ નો આવે, કારણ કે ટેન્શન હોય। પણ હું ઘણી વખત કહું છું કે જે દાદાનો દાસ હોય ને કોઈ દાડો દાસ ન હોય। અમારે કીર્તન સ્વામી ઓલી ક્લિપ દેખાડો, ઓલા ભાઈ જે કામ કરે અદભુત છે, જોજો આ મજા આવશે તમને। આ સંસારમાં આવું છે, લ્યો ટોપો ગોતે
ઘણી વખત છે ને મને એવું થાય, મારે પોતાના તમારી વાત ને આ ચશ્મા પહેર્યા હોય ને, પછી ક્યાંક જવું હોય ને પછી ચશ્મા હું ગોતું લે કઈ ગયા કઈ ગયા, પછી આમ અડું ને ત્યારે કહ્યું આપણે પહેર્યા છે. દાદા એ કેવા છે, અતિ દયાળુ છે, કાયમની માટે જો આપણે એમનો હાથ આપણો હાથ જોઈ પકડી રાખશે ને તો કોઈ દાડો કોઈ જાતની મુશ્કેલી નહીં આવે. તુલસીદાસજી આગળ લખે, મહાવીર વિક્રમ મહાવીરની પહેલી વ્યાખ્યા જે છે, અજય યોદ્ધા હોય એને મહાવીર કહેવાય. જો ભાઈ આ દુનિયામાં જે કોઈ આવ્યા છે ને કોકને ને કોકને ક્યારેક ને ક્યારેક હાર જોવી પડી છે, હારવું પડ્યું છે. એક જ એવો છે જિસકો પતા નહીં હૈ કે હાર કૈસી હોતી હૈ, ઉનકા નામ હનુમાન હૈ. તો તમને એક પ્રશ્ન થાય કે મેઘનાદને હનુમાન કો બાંધ દિયા થા બ્રહ્માસ્ત્ર છે, પણ હનુમાનજી એનો જવાબ આપે છે રાવણને. રાવણ જ્યારે ઊંચો કૂદી કૂદીને મૂછામ હાથ દઈને કહે છે કે મેરે બેટેને તુજે બાંધ દિયા ને, ત્યારે હનુમાને હસતા હસતા કીધું કે મુજે કોઈ નહીં બાંધ સકતા, એ બંધન તો મેને સ્વયં સ્વીકૃત કિયા હૈ ઓર તુજે મિલને કે લિયે આયા હું મેં. બ્રહ્માસ્ત્ર નહીં બાંધ સકતા, પાશુપતાસ્ત્ર નહીં બાંધ સકતા, વરુણ કે પાસ સે હનુમાન નહીં બાંધ સકતે, સર્પ સે ભી નહીં બાંધ સકતે. હનુમાનજી મહારાજ ને કોઈ બંધન નથી થતું, એ દેહ નું બંધન નથી એવું નહીં, આત્મા સે ભી ઓ મુક્ત હૈ, મન સે ભી ઓ મુક્ત હૈ. આપણા તો હાથ ને પગમાં કદાચ બેડી ન હોય, પણ આપણે બધા છીએ તો જેલમાં, અમે ભેગા બધા જેલમાં છીએ. ભલે બેડી નથી, હરિયા નથી, પણ છીએ જેલમાં. કવિ કાગે કંઈક લખ્યું છે ને કીર્તન, જગબંધનની જેલ એને તોડવી મુશ્કેલ, જુઓ ને આ જગબંધનની જેલ. આવું ગમે ત્યારે કાંઈ પણ થાય, અડધી રાતે હનુમાનને હાકલો કરજો, મારો દાદો આવીને ઉભો રહેવો. હા, એક જણા જેટલું મસ્ત કીર્તન ગાયું છે, આ હા 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 હા, જબ મન ગભરાય તો ક્યાંય નહીં જવાનું, ક્યાંય નહીં જવાનું, ગેરંટી આપું છું કે એક વખત સાળંગપુર ધક્કો ખાઈ જાયજો યાર. જબ મન ગભરાય તો સાળંગપુર આ જાના, જબ મન ગભરાય તો સાળંગપુર આ જાના, જબ મન ગભરાય તો સાળંગપુર આ જાના, જબ મન ગભરાય તો. જબ
राजा इनका नाम है। पावन निराले यहाँ हनुमान है, कश्यप भजन दादा जिनका नाम है। पावन निराले यहाँ हनुमान है, कश्यप भजन दादा इनका नाम है। पावन निराले यहाँ हनुमान है, कश्यप भजन दादा जिनका नाम है। तू भी सदा से एक बार चले जाएंगे तेरे हर काम है। तू भी श्रद्धा से एक बार चले आ, बन जाएंगे तेरे हर काम है। ओ दर दर है फिर न भटकेगा, दर दर है फिर न भटकेगा, एक बार तू आ जाना। जब मन घबराए तो બાકી બધાનો પરાજય, ક્યારેક ને ક્યારેક હારવું પડ્યું છે, લીલાના રૂપમાં હારે કે ગમે તે રૂપમાં હારે, બાકી ભગવાન લોકમાં આવે ત્યારે લીલા કરતા હોય। એક હનુમાન એવા છે કે હાર શું કહેવાય ખબર નથી, ઉનકો કોઈ બંધન નહીં હૈ, નિર્બંધ હૈ, નિસ્પૃહી હૈ, નિર્દોષ હૈ, નિખાલસ હૈ, પરમ પવિત્ર હૈ, ઇસલિયે મહાવીર। બીજાની ઉપર જે જીત મેળવે એને વીર કહેવાય, બીજાની ઉપર જે વિજય કરે એને વીર કહેવાય, પણ પોતાના મન અને ઇન્દ્રિયોની ઉપર જે વિજય કરે ને એને નામ મહાવીર કહેવાય। એટલે જૈન ધર્મની અંદર પણ મહાવીર સ્વામીને મહાવીર કહેવાય છે। હનુમાનજીની વ્યાખ્યા બહુ મોટા સંત ઉત્તર પ્રદેશના એક છે, એમણે બહુ મસ્ત કરી। મહાવીર એટલે હું બલિ, મહાબલિ, વીર અને મહાવીર, એટલે એમણે એટલી મસ્ત વ્યાખ્યા કરી કે પોતાના બળથી આખા સંસારને જે વશ કરે એને બળવાન કહેવાય, એને બલિ કહેવાય। તો એવો બળવાન કોણ? તો કે રાવણ। ત્રણેય લોક ઉપર વિજય મેળવ્યો એ માણસે, અને ઈર બળિયા રાવણની ઉપર એને વાલીએ પોતાની બગલમાં રાખ્યો, તેવા રાવણને જે રાખ્યો બગલમાં એવા વાલ બાલી મહાબલ અતિ ધીરા, તુલસીએ લખ્યું એ વાલી છે તો મહાબલી છે, અને એવા વાલીને એક બાણથી જેને મારી નાખ્યો, એક જ બાણથી હો, એને વીર કહેવાય। એ કોને માર્યા? તો રઘુવીર, સમર્થ રઘુવીર। આ જગ એક વીર રઘુરાયા, તુલસી લખે, આ જગ એક, માત્ર આ જગ એક રઘુરાય, વીર રઘુરાયા, અને એવા રામને સાંભળજો ભાઈ, એવા રામને પોતાના અંતરમાં જ ખાલી રાખે એટલું નહીં, પણ સુમેરુ ભવન સુત ભાવન નામું અપને બસ મે રાખત રામું, તુલસી લખતે હે। સુમેરુ ભવન સુત પાવન નામું અપને બસ મે રાખત રામું, એવા રામને પણ પોતાના હૃદયમાં રાખીને પ્રેમની દોરીએ બાંધી દે ને, એનું નામ મહાવીર વિક્રમ બજરંગી। હનુમાનજી વીર નહીં તે, હનુમાનજી બલિ નહીં એ, મહાબલિ નહીં એ, વીર નહીં એ, હનુમાનજી મહાવીર હૈ। ખાલી બળમાં જ મહાવીર છે નહીં, દાદા ધર્મવીર હૈ,
दादा कर्म वीर है, दादा युद्ध वीर है, दादा विद्या वीर है, अने मने कहवा दो दादा क्षमा वीर भी है। उनको जितनी क्षमा करना आता है ना, इतना कोई नहीं कर सकता। वीर ना बहु लक्षणों कीधा है, जे जय हो वीर, પોતાની ઉપર જે વિજય મેળવે એનું નામ વીર, અને વાલા ભક્તો બીજા પરનું આધિપત્ય જે છે ને એ તાકાત છે, પણ સ્વયં પરનું જે આધિપત્ય છે ને એ સાચું બળ છે। હનુમાનજી મહારાજે ભગવાનને વશ કરીને રાખ્યા છે, એટલા માટે તો તુલસીએ લખ્યું કે ભક્ત છે તો ભગવાન બડે, કહ કહીએ સંત સુજાન, સેતુ બાંધ રઘુવીર ચલે, ઓલો કૂદ ગયો હનુમાન। હનુમાનજી તો એક છલાંગ મારીને 700 ગાંવનો સમુદ્ર ઓળંગી ગયા, અને ભગવાનને જવું તો પાળે બાંધવી પડી। હનુમાનજી કૂદી ગયા, પણ એવા હનુમાનજી મહારાજના રામ જસ વખાને, રામ જાસુ જસ આપ બકાના, મહાવીર વિનવું હનુમાના। રામ જેનો જસ ગાય વિચાર તો કરો બાપા, રામ જાસુ જસ આપ બખાના। સ્વામિનારાયણ ભગવાન એમ કે ગુરુદેવ ગોપાળાનું સ્વામી મહાન સમર્થ છે, એની શક્તિ, એની સામર્થ્ય, એમનું ઐશ્વર્ય, એમની સાધુતા, એને તો અમે કહેવા બેસીએ ને તો કહીનો એકીન એવા ઈ સમર્થ છે। તમે વિચાર કરો કે જેને એક સંકલ્પ કર્યો, એક સંકલ્પ કર્યો અને સાળંગપુર ને ગામમાંથી ધામ બનાવી દે, એ સાધુ કહેવા છે। જેની એક પ્રાર્થના ને એક વિનંતી, હનુમાનજી મહારાજ 175 વર્ષથી બેઠા છે ને, મારું અને તમારું ગોપાળાનંદ સ્વામી એવું મોટું કામ કરી દીધું, નામ પાડ્યું કષ્ટ ભંજન, અને દાદાને કીધું કે આજથી હું તમારું નામ કષ્ટ ભંજન રાખું છું, અહીંયા જે કોઈ જીવ આવે એના દુઃખ માત્ર દૂર કરવાના છે, તો એવા સમર્થ સાધુની એ જ પ્રાર્થના કે જે કાંઈ હશે એને આજ દિવસ સુધી મહાવીર હનુમાનજી મહારાજ ફોલો કરે છે યાર। બાકી હનુમાન તણા ધામ ગણા, પણ સાળંગપુર બેજોડ છે, એનું કારણ એ સમર્થ સાધુનો આશીર્વાદ છે આ ધરતીને। એ સમર્થ સાધુએ પોતાની સાધના, પોતાનું તપ, પોતાનું ઐશ્વર્ય, પોતાની તાકાત, પોતાનો સમસ્ત જીવનનો પ્રભાવ અને તપ આ હનુમાનજીને અર્પણ કરી ગયા છે। દાદાની તો વાત ન થાય, પણ ગુરુદેવ ગોપાળાન સ્વામી જે લાકડી ટેકવીને ઉભા હતા ને, કેવા સમર્થ સાધુ, કેવા સમર્થ સાધુ, કે આમ આકાશમાં દ્રષ્ટિ કરીને ગ્રહોની ગતિઓને બદલી નાખે યાર, સંકલ્પ કરે ને બ્રહ્માંડો ની રચના કરી નાખે, આવા સાધુ યાર। માણસની સાથે બધું જ થાય, પણ માણસના વિકારનો નાશ કરવો ને અઘરામાં અઘરું કામ છે, પણ આમ દ્રષ્ટિ કરે અને નિર્વિકારી બનાવી દે એવા સાધુ। એક લાકડીને આમ દાઢીએ ટેકાવી અને જમણા ફણાની ઉપર મૂકી, અને જે ત્રાટક કર્યું ને જે ઐશ્વર્ય પ્રગટ કર્યું, અને એ ત્રાટક ના કારણે દાદાની મૂર્તિ જે ધ્રુજવા માંડી, બ્રહ્માંડ ફાટી જાય એવા અવાજ થવા મળ્યા, સુરવીર ક્ષત્રિયો ગયા, સ્વામી સ્વામી ખમૈયા કરો, હવે ખમૈયા કરો। અરે સ્વામી એટલું જ બોલ્યા, મારે તો આને બોલતા કરવાતા આજે, હા એ
दादा नो तो प्रभाव छे, पण पूज्य आपणा आचार्य महाराज श्री ने पूज्यो ई दर वर्षे बे त्रण वगर लाकड़ी नो दोरो बांधे छे, ई लाकड़ी नो केटलो मोटो चमत्कार छे आ संतो ने खबर छे बधी ज। ई समर्थ साधु आम दृष्टि करे है, संकल्प करे अने सर्जन करी नाखे। સ્વામિનારાયણ ભગવાન ગોપાળ સ્વામીના વખાણ કરે, વખાણ સાંભળવા તો બધાને ગમે આ દુનિયામાં બધાને, અરે બળદ નહીં તેને આમ આમ થાપો મારો ને બાપો બાપો કરો ને તો એ ઊંચું પૂછડું કરે, આ દુનિયામાં વખાણ કોને ન ગમે બોલો, બધાને ગમે, પણ વખાણ કરે એવા આપણે થાવું તો પડે ને મારા બાપ। કોઈ હાડ અને માંસના હાલતા ચાલતા પાંચ ફૂટના પૂતળાના કોઈ વખાણ નથી કરતા, કોઈ એના ગુણ નથી ગાતા, મારા બાપ એના સત્કર્મના ગુણ ગવાય છે અને એના સત્કાર્યોના ગુણ ગવાતા હોય છે। હનુમાનજી મહારાજ મહાવીર છે, જાસુ રામ જાસુ જસ આપ બખાના, રામ જાસુ જસ આપ બખાના, રામ હનુમાનજીની કથા કરે, રામ હનુમાનજીના ગુણ ગાય, ભગવાન ભક્ત કે ચરિત્ર કા શ્રવણ કરે ઓર શ્રવણ કરાય। અગસ્ત્યની પાસે રામ ભગવાને હનુમાનજીની એટલી બધી વાતો કરી કે હે અગસ્ત્ય, આની જેવો કોઈ બળવાન મેં પુરુષ નથી જોયો। બળની જયારે વાત આવશે હું કાલે કરીશ કે કેટલું બળ છે આનામાં, રામ પોતે પોતાના મોઢે જે બોલ્યા છે ને વાલ્મીકી રામાયણ ની અંદર એ વાત કરવાની। મહાવીર વિક્રમ બજરંગી, મહાવીર છે ને પરાક્રમી છે, હનુમાન છે પરાક્રમી। વીરતા અને કાયરતાના લક્ષણો બહુ કોઈ સંતે લખ્યા મસ્ત, અદભુત છે। વીર હોય એમાં કેવા કેવા ગુણ હોય સાંભળો, વીર હોય ને સરળ હોય, કોઈ દાડ આડોડ ન હોય, વીર જે હોય ને વીર માણા એ સરળ હોય, એ સીધો હોય, વીર માણસ જે હોય ને એકદમ સ્પષ્ટ હોય। તમને એક વખત કીધું હું તમારી સાથે, હું તમારી હારે નહીં તો એ તમારી હારે જ રહે, વીર હોય આમ ઓલા તળિયા વગરના લોટા જેવો ન હોય, ઘડી ગામ ને ઘડી ગામ ને ઘડી ગામ, આ સ્પષ્ટ હોય જે છે આ છે, ચોખ્ખો હોય, વીરતાની અંદર નિખાલસતા હોય, નિખાલસ હોય, કપટ ન હોય, છળ ન હોય, રમત ન હોય વીર માણસની અંદર કોઈ દાડો। વીર જે હોય એની અંદર વચન પાલકતા હોય, એક વાર બોલા તો બોલા, દીધું રાખે નહીં દેવતા, કીધું રાખે નહીં વીર, ભરી સભામાં તેથી પૂર્યાતા 999 શીર, હા કીધું ન રાખે કોઈ, હું આમ કરીશ એટલે કરે, વેચાઈ જાય હરિચંદ્રની જેમ, કાશીની બજારમાં છોકરો વેચી દે, ઘરવાળી વેચી દે, પોતે વેચાઈ જાય, પણ ફરે નહીં કોઈ દાડો, દશરથજી પ્રાણ નો ત્યાગ કરી દે પણ ફરે નહીં, મેં વચન આપ્યું એટલે આપ્યું, હા હું ફરી ના શકું, મરી જાઓ પણ બોલ્યું નો બદલું ભાઈ, એનું નામ વીરના લક્ષણ છે, વચન પાલકતા, અને વીર હોય ને બાહોશ હોય, હિંમત વાળો હોય, હિંમત વાળો, વાતું કરવા વાળા જ વીર હોય એવું નથી હોતા, તમારું કાર્ય તમારી વીરતાની પહેચાન હોતી હૈ, અપના કાર્ય હી, એટલે આ દુનિયાની અંદર જે મોટા મોટા કામ કરવા વાળા છે ને એ બહુ વાતો ઓછી કરે, કામ કરીને દેખાડે। આ દેશમાં તમે જો કેવા કેવા મોટા કામ થઈ રહ્યા છે, એ વાતો નથી કરતા, કામ કરે છે સાહેબ,
કામ કરે છે. એટલે વીરતાની અંદર સરળતા હોય, સ્પષ્ટતા હોય, નિખાલસતા હોય, વચન અલગતા હોય, બાહોશ હોય અને વીર હોય ને જજુમ જજુમી જાણતો હોય છે. આ ગમે એની સામે જજુમી લે. અને હવે કાયરતાના જે લક્ષણો છે, કારણ કે બે ના હોય ને આજુબાજુ બે ના હોય, કાયર હોય કેવો હોય? કાયર હોય ને લુચ્ચો બહુ હોય. સિંહ વીર છે, શિયાળ લુચ્ચું છે. સિંહ જ્યારે શિકાર કરે ને ત્યારે એ પ્રાણીને મારી પહેલા નાખે ને પછી ખાય. ઓલા કુતરાને ઓલા બધા જંગલમાં આપણે ઓલી ચેનલમાં જોઈ ને ત્યારે ખબર પડે, એ મારી ન નાખે, એ ખાવા માંડે, ઓલાને પીડા બહુ આપે, લુચ્ચાઈ કરે, ગમે ત્યાંથી પકડે. સિંહ જેમ લુચ્ચો નથી હોતો, કારણ કે સિંહ વીર છે. એટલે જે કાયર હોય ને લુચ્ચા હોય. બીજું કે કાયર હોય ને વિશ્વાસ ખાતી હોય. તમને કે આમ આમ કાંઈ વાંધો નહીં, તમ તારે પાછળથી બીજું કરે ને આગળ બીજું કરે. અને કાયર હોય ને વચન ભ્રષ્ટ હોય. અભી બોલા અભી ફો, તમારી આગળ કંઈક વાત કરીને જાય તો બીજા આગળ બીજી વાત કરે, ત્રીજા આગળ પછી ત્રીજી વાત કરે. ઈ કાયરતાનું પરિણામ છે. અને કાયર હોય ને પલાયન વૃત્તિ વાળો હોય, ભાગી જાય, ભાઈ મારે નથી રમવું લે. અને કાયર હોય ને એ ઘણી વખત નિષ્ફળ પણ બહુ હોય. જોજો તમે, સાહસ અને જજમવું તો વીરતા કી એક પહેચાન હોતી હૈ. ભલા ભક્તો, આવા તો હનુમાનજી મહારાજની અંદર અનંત અપાર અગણિત ગુણો છે. ધર્મવીર, કર્મવીર, યુદ્ધવીર, વિદ્યાવીર, ક્ષમાવીર, મહાવીર, વિક્રમ બજરંગી, કોમતિ નિવાર સુમતિ કે મહાવીર. અને પછી વિક્રમ, વિક્રમ એટલે પરાક્રમ. ઘણી વખત કેવું હોય છે ને, ગુણ જો ક્રિયાની અંદર ન હોય તો એ બધા જ ગુણ વાંજ્યા છે. હું પૈસા વાળો બહુ છું પણ હું ઉદાર છું, પણ હું આપું જ નહીં, તો એ ગુણ વાંજ્યો છે. બરાબર સાંભળજો, જે ગુણ ક્રિયાની અંદર ન હોય એ ગુણ વાંજ્યો છે. વીરતા માત્ર જો બોલવામાં જ હોય, હું દાતા છું એ માત્ર બોલવામાં જ હોય, હું બહુ ઉદાર હો સ્વામી, બહુ ઉદાર, આપણને તો આપવું જ ગમે, આપવું જ ગમે, પણ બોલવામાં નહીં, તું આપ તો ઉદાર, તો એ તમામ ગુણ વાંજ્યા છે, ક્રિયામાં હોવા જોઈએ. વાલા ભક્તો, 11 વાગ્યા છે, આવડો મોટો જગન છે. એકાદી વાત હજી, આ બજરંગી પછી હનુમાનજી મહારાજને પરાક્રમ કેવું છે? હું ઘણી વખત કહું છું કે હનુમાનજી મહારાજ જે લંકામાં ગયા ને, એના પુરુષાર્થનો કૂદકો હતો, એના પરાક્રમનો કૂદકો હતો. હનુમાનજી કા હર પરાક્રમ પરમાર્થ કે લીએ હોતા હૈ, ઓર હમેરા હર પરાક્રમ હમેરે સ્વાર્થ કે લીએ હોતા હૈ. ઇસલિયે દુનિયા ઉનકો પૂજતી હૈ ઓર હમકો નકારતી હૈ. હર પરાક્રમ ઇનકા પરમાર્થ કે લીએ હૈ. દાદાનો એક પણ કૂદકો તમે જોવો પોતા માટે નથી, કોઈ પણ કૂદકો. સીતાજીની શોધ કરવા ગયા તેમાં હનુમાનજીને શું સ્વાર્થ? કોઈ સ્વાર્થ. વિભીષણને મળીને એમ કીધું, તું રામના શરણે જા તો તારું હારું થાય, એમાં હનુમાનજીનો શું સ્વાર્થ?
સુગ્રીવની સાથે ભગવાનને અને સુગ્રીવને મિત્રતા કરાવી. બંને દુઃખ હતું, આમને પત્ની નહોતી, આમની પત્ની એનો ભાઈ લઈ ગયો હતો, ભગવાનને રાજ્યમાંથી વનવાસ મળ્યો હતો અને આ તેનો વનવાસ જ હતો. પણ બંનેને મિત્રતા હનુમાનજી મહારાજે કરાવી અને હનુમાનજીની વાત સુગ્રીવ માન્યા, સુગ્રીવને ભરોસો આવ્યો. તો દાદાએ કામ કેટલું કરી દીધું. તુલસી લિખતે હે, તમે ઉપકાર સુગ્રીવ રામ મિલા पराक्रम परमार्थ के लिए है हनुमान का, और हमेरा कोई भी पराक्रम स्वार्थ के लिए भी होता है. हर पराक्रम परमार्थ के लिए, इसलिए कहते हैं तुलसी महावीर विक्रम. એક છલાંગ મારે અને હાથો ગાવનો સમુદ્ર ઓળખી જાય અને તોય પાછા હાથ જોડીને એમ કે પ્રભુ મેં તો જાત કા બંદર હું, મુજ મેં કુછ ભી નહીં હૈ, સબ આપ કે પ્રતાપ કા કારણ હૈ. દુનિયા મેં કામ કોઈ એસા નહીં, જય હો હનુમાન કે જો બસ મેં નહીં, જય હો હનુમાન કે જો બસ મેં નહીં હૈ. દુનિયા મેં કામ કોઈ એસા નહીં હૈ, હનુમાન કે જો બસ મેં નહીં હૈ, હનુમાન કે જો બસ મેં નહીં હૈ, હનુમાન કે જો બસ મેં. જો ચીજ માંગો વો પલ મેં મિલેગી, વાહ વાહ, ઝોલી ખાલી ખુશીઓ સે ભરેગી, ઝોલી ખાલી ખુશીઓ સે ભરેગી, ઝોલી ખાલી ખુશીઓ સે ભરેગી. સચ્ચે મન સે જો ભી ઇનકા ધ્યાન કરતે હૈ, સચ્ચે મન સે જો ભી ઇનકા ધ્યાન और संकट हरने वाले को हनुमान कहते हैं, संकट हरने वाले को हनुमान कहते हैं, दुनिया रचने वाले को भगवान कहते हैं, दुनिया रचने वाले को भगवान कहते हैं, और संकट हरने वाले को हनुमान कहते हैं, कहते हैं, संकट हरने वाले को हनुमान हरने वाले को हनुमान कहते हैं, संकट हरने वाले को हनुमान कहते हैं. ખાલી ખુશીઓ સે ભરેગી, ચોલીએ
भोला भक्त हो सच्चे मन से जो भी इनका ध्यान करते हैं, सच्चे मन से जो भी इनका ध्यान करते हैं, सच्चे मन से जो भी इनका ध्यान करते हैं, सच्चे मन से जो भी इनका ध्यान करते हैं, संकट हरने वाले को हनुमान कहते हैं, संकट हरने वाले को हनुमान कहते हैं, और संकट हरने हरने वाले को हनुमान कहते हैं, संकट हरने वाले को हनुमान कहते हैं, संकट हरने वाले को हनुमान कहते हैं, कष्ट भंजन देव की जय, स्वामी नारायण भगवान की जय। वाला भक्तो आ साथे यहां कथा ने विराम, आवती काले फरीन पाछा आपणे भेगा थशु, बरोबर 3:30 वागे आपणे बधा फरीन पाछा आवशु, अने आवती काले रात्रे भव्याति भव्य आ प्रांगण नी अंदर આપણે દાદાનો જન્મોત્સવ ઉજવવાનો છે। હા, જય સ્વામિનારાયણ, જય શ્રી રામ। સહસ્ર બદન તુમરો જસ ગાવે, અસ કહી શ્રીપતિ કંઠ લગાવે, સનકાદિક બ્રહ્માદિ મુનીષા, નારદ સારદ શેષ સહીસા, जम कुबेर दिगपाल जहाते, कवि को बिद कही सके कहाते, तुम उपकार सुग्रीव ही कीना, राम मिलाय राजपद दीना। एक नहीं बे नहीं हजारों मुक्ति पण, जे कष्टभंजन देव हनुमान जी महाराज नो महिमा आपणे क्यारे वर्णवी न शकीए। सनक सनातन सनंदन सनत कुमार मुनियो ब्रह्मादिक सनकादिको नारद जी सरस्वती जी जम कुबेर दिगपाल कोई वर्णवी न सके वो हनुमान जी महाराज नो अद्भुत अवर्णीय महिमा। स्वामी नारायण संप्रदाय ना विद्वान परम पूज्यपाद सद्गुरु वर्य शास्त्री स्वामी श्री हरिप्रकाश दास जी स्वामी ना श्री मुखे थी अपने सौ हनुमान चालीसा नी अद्भुत कथा ने सांभळी भाव विभोर बनी रह्या छीए, त्यारे एक वार जोरदार ताळीओना गड़गड़ाट नी साथे पूज्यपाद शास्त्री स्वामी ने आपणे सौ वंदन अने प्रणाम करिए। आजथी 175 वर्ष पहला भगवान स्वामी नारायण नी परंपराना सदगुरु वर्य अनादि मूल अक्षर मूर्ति श्री गोपालानंद स्वामी द्वारा प्रतिष्ठित शतामृत महोत्सव में आज आओ अपने सब वड़ताल निवासी धर्म धुरंधर आचार्य महाराज श्री अपनी सभा में जारे पधारी रहा छे, त्यारे अपने सब पोतपोताना स्थान पर उभा थई परम पूज्यपाद आचार्य महाराज श्री ने अपने सब वंदन अने प्रणाम करीशुं। पूज्यपाद धर्म धुरंधर आचार्य महाराज श्री अपनी सभा में આપણી હનુમાન ચાલીસા કથાના વિદ્વાન વક્તા શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીને પુષ્પમાળા પહેરાવી પૂજન કરી અને પોતાના આસન ઉપર બિરાજિત થશે। એકસો ને 175 વર્ષનો આ દાદાની પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। अनादि मूल अक्षर मूर्ति सदगुरु वर्य गोपालानंद स्वामी प्रतिष्ठित करी
અને સારંગપુર ધામને સર્વજીવ હિતાવહનું ધામ બનાવ્યું છે. આ મહોત્સવના માધ્યમથી ધાર્મિક, સામાજિક, આધ્યાત્મિક સર્વજીવ હિતોના ઉત્થાનનું કાર્ય થઈ રહ્યું છે. ન માત્ર 7 દિવસ પૂરતું, સારંગપુર ધામ હંમેશને માટે સમાજ ઉત્થાનનું કાર્ય, ધર્મ ઉત્થાનનું કાર્ય, સેવાના કાર્યને હંમેશા સમાજની વચ્ચે કરી રહ્યું છે. આજના પ્રસંગે અનેક ધામધામથી સંતોની ઉપસ્થિતિ છે, અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ છે, દેશ અને વિદેશથી જેમના હૈયામાં સદાને માટે હનુમાનજી મહારાજ બિરાજે છે, જેમને સદાને માટે હનુમાનજી મહારાજને પોતાના હૃદયમાં ધારણ કર્યા છે. આજ સૌ સંતોને અને ભક્તજનોને કહેતા મને આનંદ થાય છે. સામાન્ય રીતે હનુમાનજી મહારાજની ત્યાં દર્શન કરવા આવનારી લાખોની સંખ્યા એવું આપણે કહીએ છીએ, કદાચ આપણી પાસે એનો કોઈ આંકડો ના હોઈ શકે. હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં શનિવારના દિવસે, રવિવારના દિવસે, તહેવારના દિવસે, પૂર્ણિમાના દિવસે આવતા હોય છે. પણ એક સામાન્ય રીતે ગયા વર્ષે, ગઈ દિવાળીથી આ દિવાળી સુધી પૂજાની અંદર કેટલા હરિભક્તો બેઠા એનો એક સામાન્ય આંકડો મહારાજશ્રી ઓફિસમાંથી આપણે લીધો. પોતાના જીવનમાં આવેલા કષ્ટોને માટે, નાસે રોગ હરે સબ પીરા, હનુમાનજી મહારાજ માત્ર અષ્ટ સિદ્ધિ અને નવનિધિને આપનારા, કષ્ટને દૂર કરનારા ભગવાન છે એવું જ નથી. આપણા જીવનમાં આવેલા રોગો, આપણા જીવનમાં આવેલી પીડા, ઘણી બધી અકલ્પનીય વાતો, અકલ્પનીય દુઃખો, જીવનમાં આવેલી નિરાશાઓ, જીવનમાં આવેલી હતાશાઓ, એને દૂર કરનારા એ કષ્ટભંજન દેવ છે. એ કષ્ટભંજન દેવના પાઠમાં, જેને આપણે અહીંયા પાઠ એવો શબ્દ વાપરીએ છીએ, જે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં બેસી અને હનુમાનજી મહારાજના પ્રસાદીના જળને છંટકાવની સાથે હનુમાનજી મહારાજની એ પ્રસાદીની અગરબત્તીનો સુગંધ માત્ર લેવાથી, અથવા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં પવિત્ર ને શુદ્ધ થઈ અને માત્ર બેસવાથી, પછી એ સ્ત્રી હોય, પછી એ પુરુષ હોય, પછી એ કોઈ પણ જ્ઞાતિના હોય, પછી એ કોઈ પણ જાતિના હોય, પછી એ કોઈ પણ દેશના હોય કે કોઈ પણ વિભાગમાંથી આવ્યા હોય, એવા સામાન્ય રીતે ગયા વર્ષે 72,800 લોકોએ એ પાઠ અને પૂજાનો લાભ લીધો. સંતો એ વાત અને ગૌરવપૂર્વક કહેતા આનંદ થાય છે કે હનુમાનજી મહારાજના માધ્યમથી કેવું વિશાળ કાર્ય થઈ રહ્યું છે. 72,800 માણસ પૂજામાં બેસે. સામાન્ય રીતે દરેકને આપણા રવિ મહારાજ, આદિકજે મહારાજ પૂજા કરે છે, તેઓ સવાર અને સાંજ 5 માળા સ્વામિનારાયણ મહામંત્રની અને 5 માળા હનુમાનજી મહાવીરની કરવી, આવું કહેવામાં આવે છે. જેમની પાસે મોબાઈલ હોય, જેમની પાસે કેલ્ક્યુલેટર હોય, એમને હું વિનંતી કરીશ કે તમે માત્ર એ આંકડાકીય માહિતીને કલેક્ટ કરજો. 72,800 લોકો દરરોજ 10 માળા સ્વામિનારાયણ મહામંત્રની કરે, એના ગુણ્યા આખું વર્ષ આપણે કરીએ, 7,86,24,000 સ્વામિનારાયણ મહામંત્રની માળાઓ થાય માત્ર હનુમાનજી મહારાજની પૂજા અને પાઠમાં બેસવાથી. એ જ રીતે 10 માળા 5 સવારની અને 5 સાંજની હનુમાનજી મહાવીરની આપવામાં આવે તો એના પણ 7,86,24,000 મંત્ર થાય. નીતિ પ્રવીણ નિગમાગમ શાસ્ત્ર બુદ્ધે, હમણાં જે પુસ્તકનું વિમોચન થવાનું છે, આ જે સંપ્રદાયમાં દરેક જગ્યાએ સદગુરુવર્ય મુક્તાનંદ સ્વામી રચિત યહ અષ્ટક જો પઢે તાસ સંકટ નાશે
राम दूत हनुमंत सदा द्रग आगे भासे, धन धान्य पुत्र संपत्ति बढ़े, कृष्ण चरण रति पावही, मुनि मुक्त कहे सो भक्त से संकट निकट न आवही। एवो आ महामंत्र समो अष्टक जे छे, ये अष्टक ना पाठ सामान्य रीते बे पाठ, एक सवारे ने एक सांजे, आवा 72,800 लोगों ने जो आ बे पाठ आपवामां आवता होय तो ये प्रमाणे आपणे गणतरी करिए कि पाठ पण केटला थता हशे। हनुमानजी महाराज ने राम नाम प्रिय छे, राम रसायन तुमरे पासा, सदा रहो रघुपति के दासा। भगवान राम ना नाम नी साथे भगवान ने भगवान ना जे अवतारो थया एना दास तरीके हनुमान जी महाराजे सेवा करीने भक्ति करीने पोताना जीवन ना माध्यम थी आपने एक जबरदस्त मोटू ज्ञान आप्युं छे। आवी एक एक कड़ी, आवी एक एक कथा ने विद्वान वक्ता शास्त्री स्वामी श्री हरिप्रकाश दासजी स्वामी ना श्री मुखे थी सांभळी अने आपणे सौ धन्य थया छी। सारंगपुर धाम शतामृत महोत्सव, परम पूज्यपाद धर्म धुरंधर आचार्य महाराज श्री ना आशीर्वाद अने आजना दिवसे उपस्थित थयेला संतो ने आपणे सौ ने पूजन करिए। पूजन माटे पूजन ना यजमान परिवार ने विनंती करीश, श्री कृणाल भाई पटेल यूएसए संत पूजन ना यजमान छे, श्री नारायण भाई के पटेल राजस्थान ए संत पूजन ना यजमान छे, तेवो श्री स्टेज ऊपर आवे ए दरमियान साथे साथे आजना व्याख्यान माळाना विद्वान वक्ता परम पूज्यपाद सद्गुरुवर्य शास्त्री स्वामी श्री सुखदेव प्रसाद दासजी स्वामी ने विनंती करीश के तेवो व्यासपीठ पर बिराजित थशे। परम पूज्यपाद सद्गुरुवर्य शास्त्री स्वामी श्री सुखदेव प्रसाद दासजी स्वामी स्वामी नारायण गोकुल धाम नार, एना माध्यम थी अनेक सेवाकीय सामाजिक मेडिकल आवी प्रवृत्तिओ करी रहा छे। भगवान स्वामी नारायण ना विचारधारा ने, भगवान स्वामी नारायण ना सेवा कार्यो ने आ नानकड़ा एवा नवयुवान संते चरितार्थ करवानो प्रयास कर्यो छे। एमना माध्यमथी वृद्धाश्रम, એમના માધ્યમથી શાળાઓ, એમના માધ્યમથી કેર સેન્ટર, એમના માધ્યમથી ગૌશાળાઓ, વડતાલ દ્વિસહસ્રાબ્દી મહોત્સવના માધ્યમે હાઈટેક પ્રોસ્થેટિક લિમ્સ ડિસ્ટ્રીબ્યુશન, કેન્સર કેર, છેલ્લા 22 વર્ષથી સમૂહ લગ્ન યજ્ઞોપવિત, સિલાઈ મિશન, વ્હીલચેર, ટ્રાઇસિકલ, આવા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ જેમના માધ્યમથી ચાલી રહી છે એવા આજની વ્યાખ્યાન માળાના વિદ્વાન વક્તા શાસ્ત્રી સ્વામી સુખદેવ પ્રસાદ દાસજી સ્વામીના પૂજન માટે વ્યાખ્યાન માળાના મુખ્ય યજમાન શ્રી અક્ષર નિવાસી રાવજીભાઈ લલુભાઈ પટેલ પરિવાર વતીથી શ્રી જગદીશભાઈ શુભમભાઈ એ સ્ટેજ ઉપર આવશે, સાથે સાથે સહ યજમાન એવા શ્રી અક્ષર નિવાસી પુરીબેન શંકરલાલ પટેલ એમના પરિવારમાંથી કોઈ પણ મહાનુભાવો સ્ટેજ ઉપર આવશે, સાથે સાથે ધામ ધામથી જે સંતો પધાર્યા છે એમાં સદગુરુ વર્ય શાસ્ત્રી સ્વામી શ્રી માધવદાસજી સ્વામી ઉના ગુરુકુળથી પધાર્યા છે, સ્વામીના પૂજન માટે આપણે યજમાનોને આહુત કરીશું। એ જ રીતે આપણા સૌના લાડીલા અને ગુજરાતના વિધાનસભાના ધારાસભ્ય શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ગૌરવ સમાન પૂજ્ય શ્રી ડીકે સ્વામી ધારાસભ્ય શ્રી જંબુસર આમોદ તેઓ શ્રી પધાર્યા છે, સાથે સાથે પરમ પૂજ્યપાદ શ્રી કેશવ પ્રકાશદાસજી સ્વામી કેપી સ્વામી સ્વામિનારાયણ ગુરુકુલ ભાવનગરથી પધાર્યા છે। એ જ રીતે વંદનીય આદરણીય પવિત્ર જે સંતો પધાર્યા છે એમાં વંથલીથી પરમ પૂજ્યપાદ સદગુરુવર્ય પૂજ્ય દેવપ્રસાદદાસજી સ્વામી પધાર્યા છે, પરમ પૂજ્યપાદ વિવેક સાગરદાસજી સ્વામી એ બગસરાથી પધાર્યા છે, શાસ્ત્રી સ્વામી શ્રી દેવવલ્લભદાસજી ખાંભાથી પધાર્યા છે, ભંડારી સ્વામી વિષ્ણુ સ્વરૂપદાસજી સ્વામી પધાર્યા છે, ગાંધીનગર સ્વામિનારાયણ ગુરુકુળથી શાસ્ત્રી સ્વામી શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી, શાસ્ત્રી સ્વામી શ્રી અક્ષર પ્રકાશદાસજી સ્વામી, શાસ્ત્રી સ્વામી શ્રી માધવ પ્રકાશદાસજી સ્વામી, સ્વામી પરમહંસદાસજી, અક્ષર વિહારી સ્વામી વેજલપુર, ડૉક્ટર હરિપ્રસાદ સ્વામી રામનગર, કેપી સ્વામી, હરિશ્ચંદ્ર સ્વામી, જયેન્દ્ર સ્વામી સંતો પધાર્યા છે,
भगवत प्रसाद दास जी शास्त्री स्वामी स्वामी नारायण गुरुकुल सीहोर थी पधार्या छे। पूज्य विष्णु स्वरूप दास जी स्वामी सहजानंद गुरुकुल भावनगर अकवाड़ा थी पधार्या छे। स्वामी नारायण मंदिर भावनगर थी पूज्य कीर्तन सागर स्वामी पधार्या छे। पूज्य रघुवीर स्वामी उमरेट प्रभु जीवन स्वामी भुज कोड़ाई गुरुकुल थी पधार्या छे। पूज्य हरिनंदन स्वामी पूज्य उत्तम चरण स्वामी भुज थी पधार्या छे। हरिप्रसाद दास जी स्वामी जूनागढ़ थी पधार्या छे। एज रीते भक्तिनंदन स्वामी हलवद थी पधार्या छे। विश्व प्रकाश दास जी स्वामी स्वामीनारायण मिशन गुरुकुल सूरत थी पधार्या छे। स्वामीनारायण संप्रदायना विद्वान संत एवा पूज्यपाद शास्त्री स्वामी श्री कृष्ण स्वरूप दास जी स्वामी केन शास्त्री स्वामी अंकलेश्वर गुरुकुल थी पधार्या छे। शास्त्री स्वामी जय स्वरूप दास जी स्वामी केशव प्रियदास जी स्वामी नाहियर परम पूज्यपाद विष्णु जीवनदास जी स्वामी नाहियर आ संतो जारे अत्रे पधार्या छे त्यारे सौ संतोना चरणों में खूब श्रद्धा अने भावथी वंदन अने पूजन करीए छीए। व्याख्यान माळाना मुख्य यजमान श्रीओनी अनुपस्थिति होय तो संत पूजन आओ आपणे सौ आजे व्याख्यान माळाने सांभळीशुं। 20 मिनिट माटे विनंती करीश परम पूज्यपाद सद्गुरुवर्य शास्त्री स्वामी श्री सुखदेव प्रसाद दासजी स्वामी। नित्यानंद स्वामी मोटा ज्ञानवान जैने हरि भक्ति कर्या अनुतान हरिनी आज्ञा विषे दृढ़रया जैने हरि शास्त्र 18 पुराण सर्वे नायरथनु जाने सुजान जेने हरि आगळ वाची कथाय सुणी हरि आप मगन બોલો સ્વામિનારાયણ ભગવાનની જય કષ્ટ ભંજન દેવની જય। આજની વ્યાખ્યાનમાળામાં ઉપસ્થિત વ્યાસાસને આરૂઢ સ્નેહી મિત્ર શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી પૂજ્ય નવતમ સ્વામી પૂજ્ય વિષ્ણુ સ્વામી વગેરે તમામ વડીલ સંતો અને વાલા સૌ ભક્તો, પ્રકાંડ પંડિત નિત્યાનંદ સ્વામી વિશે થોડીક વાતો કરવાની છે। વિશ્વના પટલ ઉપર કોઈ રાજકીય વ્યવસ્થા હોય, કોઈ ધાર્મિક વ્યવસ્થા હોય, ઇવન સ્વયાત્રાની આધ્યાત્મિક વ્યવસ્થા હોય કે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા હોય, ત્યાં જ્ઞાનની જરૂર બહુ જ પડે છે। સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક વિદ્વાનો, એમાંના એક વિદ્વાન પ્રકાંડ પંડિત શ્રી નિત્યાનંદ સ્વામી, જેમ આ મોટો દાખલો અહીંયા દ્વિશતાબ્દી મહોત્સવનો નાખ્યો છે, તો એમાં કેટલું બધું જ્ઞાન જોઈએ, કેટલા પ્રકારનું જ્ઞાન જોઈએ ત્યારે આવું મોટું કામ થઈ શકે। તો સંપ્રદાયનું સ્થાપન કરવું, એનું વિસ્તરણ કરવું અને હજારો વર્ષો સુધી પૂર્ણ શુદ્ધ સિદ્ધાંત સાથે સંપ્રદાય ચાલ્યા કરે, અનેક લોકોના કલ્યાણ થાય
એના માટે મોટા મોટા સદગ્રંથો, એની રચનાઓ કરવી, એનું પ્રવર્તન કરવું, એવા સાધુઓની જરૂર પડે. અને ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાંથી પોતાની સાથે 500 પરમહંસને લાવ્યા છે. એમાંના એક મહાપુરુષ એટલે સદગુરુ નિત્યાનંદ સ્વામી. નિત્યાનંદ સ્વામીનો જન્મ લખનૌ જિલ્લાના દંતિયા ગામમાં સંવત 1837ના કારતક સુદ પાંચમે, એટલે કે 1/11/1780ના રોજ બ્રાહ્મણ કુળમાં થયો હતો. માતાનું નામ વિરજાદેવી હતું, પિતાનું નામ દીનમણી શર્મા હતું, એમને એક ભાઈ હતા, એમનું નામ ગોવિંદ શર્મા હતું. મોટા પુરુષો જન્મતા નથી, પ્રગટે છે. નિત્યાનંદ મુનિ એટલે કે દીનમણી શર્મા એ પ્રગટ્યા છે, ભગવાન સ્વામિનારાયણનું કામ કરવા માટે પ્રગટ્યા છે. એમના પિતાશ્રી દીનમણી શર્મા એ રાજ્યગુરુ હતા. રાજ્યગુરુ હોવાના કારણે સરસ્વતી અને લક્ષ્મી એ બંને જેના ઘરમાં ભરપૂર છે, છલોછલ છે, એવા પરિવારમાં નિત્યાનંદ સ્વામીનો, દીનમણી શર્માનો જન્મ થયો છે. લક્ષ્મી અને વિદ્યા, સરસ્વતી બંને જણ ત્યાં ભરેલા છે. જન્મ થયો, એના બાલ સંસ્કાર થયા, જનોઈ આપવામાં આવી, ભણવા મૂકવામાં આવ્યા, કાશીમાં ભણ્યા. 17 વર્ષમાં તો એમને ઘણી બધી વિદ્યાઓ પ્રાપ્ત કરી લીધી, પારંગત થયા. એ સમયમાં વેદાંત કેસરી અને વેદાંત ભૂષણ નામની પદવીઓ અપાતી હતી, એ પદવીઓ પણ એમણે પ્રાપ્ત કરી લીધી. એટલે જેને એવું કહી શકાય કે ભૌતિક જગતનું જે ટોપનું એચિવમેન્ટ હોય શિક્ષણ જગતમાં, એ એમણે પ્રાપ્ત કરી લીધું હતું. તૃપ્તિનો ઓડકાર હતો. જ્ઞાન વધે ને એટલે એના બે વિકલ્પ હોય. એક વિકલ્પ હોય, જ્ઞાન જો બહારની યાત્રા શરૂ કરે તો ચંદ્ર ઉપર પહોંચે, અને જ્ઞાન જો અંદરની યાત્રા શરૂ કરે તો ભગવાનના ધામ સુધી પહોંચે. નિત્યાનંદ સ્વામી દીનમણી શર્મા એક દિવસ નદીના કાંઠે બેસી અને વિચાર કરવા લાગ્યા કે મેં જ્ઞાન તો બહુ મેળવ્યું, હવે આ જ્ઞાનનું તો વજન બી લાગે, મારે શું કરવું જોઈએ, શું કરવું જોઈએ. સાચા મુમુક્ષુઓ પોતાને જ્ઞાન થાય કે ભક્તિ વૃદ્ધિ પામે ત્યારે અંદરની યાત્રા શરૂ કરતા હોય. બદ્ધ જીવ અને મુક્ત જીવ એ બેમાં ફેર છે. કારણ કે જે મુક્ત જીવ છે એ પોતાની જ્ઞાનની યાત્રાને આત્મકલ્યાણમાં વાપરે, અને બદ્ધ જીવ છે એ લૌકિક સુખ માટે એને વાપરે કે કેમ ઝગમગાટ થાય, કેમ બંગલો થાય, કેમ ગાડી થાય, એકની બે કેમ કેવી રીતે કરી શકાય. તો એ બહારની યાત્રા શરૂ થાય ને કે અંદરની યાત્રા શરૂ થાય. અમને નદી કિનારે બેઠા 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 વિચાર આવ્યો કે હું શું કરું, અંદરની યાત્રા એમની શરૂ થઈ રહી છે, હું કોઈ ભગવાન ભેટાડે એવા સાધુને શોધું. 4-5 એક રૂચિવાળા મિત્રો સાથે મળી અને પોતાની ધન સંપત્તિ એનો ત્યાગ કરી દીનમણી શર્મા સંતની શોધમાં નીકળ્યા છે. ફરતા 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 ફતરા બદ્રી, કેદાર, અયોધ્યા, ગોકુલ, મથુરા એની યાત્રાઓ કરે છે. અને એક આંખથી જેમ નીલકંઠવર્ણી મહારાજ સમગ્ર ભારત દેશની યાત્રા કરતા 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 કંઈક શોધતા હતા, કંઈક શીખતા હતા અને કંઈક શોધતા હતા, અને લોજમાં એમને મળી ગયું. એમ દીનમણી શર્મા પણ આ યાત્રામાં નીકળતા ચાલતા 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 આ બધા તીર્થોની યાત્રા કરતા કરતા 24 વર્ષની ઉંમરે ફરેણી ગામમાં સદાવ્રત લેવા માટે આવ્યા છે. સદાવ્રત, કારણ કે એ સમય આવો નહીં હોય કે બધી જગ્યાએ બધી વ્યવસ્થાઓ મળી રહે. સદાવ્રત, જેમ આપણે અહીંયા નક્ષત્ર સાળંગપુરમાં બહુ મોટું ચાલે છે, હજારો મુમુક્ષુ અહીંયા આવી અને જમે છે, અને ત્યાં એની પાત્રતા કે કુપાત્રતા જોવામાં આવતી નથી, ધર્મ જ્ઞાતિ કશું જોવામાં નથી આવતું. હજારો લોકો આવે દાદાના દરબારમાં. ગઈકાલે વાત થતી હતી કે ગઈકાલે
બપોરે 4 વાગ્યા સુધી રસોડું ચાલ્યું અને 90,000 માણસોએ દાદાનો પ્રસાદ લીધો છે. નાની સૂની વાત નથી, આ તો બહુ મોટું વિશાળ હૃદય હોય, દાદાનું હૃદય બહુ વિશાળ મોટું છે અને એનું આ બધું પરિણામ છે. આ માંડવો પણ દાદાના વિશાળ હૃદયનું પરિણામ છે. કારણ કે જ્યારે જ્ઞાન કે ભક્તિ જો ઉર્ધ્વગતિને પામવા લાગે ત્યારે આવા મંડપોના નિર્માણ થવા લાગે. એક સદગ્રહસ્થ હોય એ ભગવાનનો ભક્ત પણ હોય, પણ છતાંય અમુક અંશે એને વ્યવહાર ક્યાંય જવું આવવું, પત્ની પુત્ર સગા વાલા એમાં સમય જતો હોય. એક સંત છે એ પણ વ્યવહાર કરતો હોય, પણ એ વ્યવહાર માત્ર ભક્તિ રૂપ બની જાય છે એનો. જે આ મંડપ નાખ્યો તો અહીંયા 4 મહિના સુધી સાધુઓ બધા લગાટ લાગ્યા હશે, છેલ્લા 1 મહિનાથી અહીંયા સાધુ લાગ્યા હશે કે ભાઈ આ ગોળો આમ કરવો, આ અહીંયા આવું પાથરવું, પ્લાસ્ટિક આમ કરવું, માઇક આમ મૂકવું, પણ એ બધી ભક્તિ બની ગઈ. અને ભક્તિનું પરિણામ આપણે જોઈએ છે કે આપણે બધા શાંતિથી બેસી અને ભગવાનના ચરિત્રની કથાઓ સાંભળી શકીએ છીએ. દીનમણી શર્મા એમને મેળા આ ફરણીમાં પ્રભુતાનંદજી નામના સંત થયો ને નો થયો. પ્રભુતાનંદજીની પાસે બેસી એમનામાં શાંતપણું જોયું, મનોમન વિચાર કર્યો કે આ મને રસ્તો દેખાડે એવા સાધુ છે. એમને પૂછ્યું ત્યારે એમને કહ્યું કે પ્રગટ પ્રભુ તો અત્યારે ઊંઝા ગામની પાદરમાં છે, ઊંઝા જાઓ તો મળે. મુમુક્ષુ હતા, શોધતા હતા ભગવાનને, એટલે દીનમણી શર્મા ઊંઝા ગયાની પાદરમાં ભગવાન સ્વામિનારાયણ નાની સભા કરીને બેઠા હતા. જેવા દીનમણી શર્મા ગયા અને ભગવાને દાંત કાઢ્યા, હસ્યા. આપણા સંતોનું કથન છે કે શ્રીજી મહારાજના દાંત જોઈ અને દીનમણી શર્માને ભગવાનમાં પ્રેમ થઈ ગયો અને ભગવાનપણાનો નિશ્ચય થઈ ગયો. એ ભગવાન સ્વામિનારાયણનું સર્વાવતારીપણું છે, ભગવાન સ્વામિનારાયણનું ભગવાનપણું છે. ભગવાનની સાથે ભેટો થઈ ગયો, ભગવાન મળ્યાનો અંતરમાં આનંદ થઈ ગયો હતો. કારણ કે કોઈ વસ્તુ શોધતા હોઈએ અને પ્રાપ્ત થઈ જાય તો એની ખુશી બહુ થાય. ભગવાન સ્વામિનારાયણની સાથે રહ્યા, મેઘપુરમાં ગયા, બ્રહ્મચોર્યાસીનો પ્રસંગ હતો અને પ્રાર્થના મૂકી કે હે ભગવાન હવે મને તમે તમારો કરી લો, પૂર્ણ રીતે તમારો કરો. 1805માં 28 સપ્ટેમ્બરે ભગવાન સ્વામિનારાયણે દીક્ષા આપી અને નિત્યાનંદ સ્વામી એવું એમનું સાર્થક નામ પાડ્યું છે. શ્રીજી મહારાજને બહુ વહાલા હતા, ભગવાન સ્વામિનારાયણ તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જ શોધતા હતા. આજે પણ ભગવાન સ્વામિનારાયણના સાધુઓ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીની નિશ્રામાં રહીને આ દુનિયામાં શ્રેષ્ઠ અને બેસ્ટ થાય એ જ શોધે છે અને એ જ કરી રહ્યા છે. એનો અનુભવ સાળંગપુર મંદિરનો વિકાસ આપણને નરી આંખે ઉડીને વળગે એવો અનુભવાઈ રહ્યો છે કે એની બધી જ વ્યવસ્થાઓ શ્રેષ્ઠ, એનું રસોડું શ્રેષ્ઠ, એના વાઘા શ્રેષ્ઠ, એ શ્રીજી મહારાજનું પ્રદર્શન શ્રેષ્ઠ, એનો સભામંડપ શ્રેષ્ઠ, એના સાધુઓનું બોલવું ચાલવું બેસવું બધું જ શ્રેષ્ઠ. કારણ કે આ બ્રહ્માંડમાં સત્સંગના પાયા શ્રીજી મહારાજે સ્વયં નાખ્યા છે. બહુ ઉત્તમ પ્રકારનું બીજ નાખ્યું છે કે જે કાયમ માટે શ્રેષ્ઠતાનો અનુભવ આપણને બધાને કરાવે છે. શ્રીજી મહારાજને એમ થયું કે હજી આમ સાધુને મારે ભણાવવા છે, એટલે એમને નાંદોલમાં મહાવિદ્વાન પુરુષોત્તમ ભટ્ટ પાસે સ્વામીને ભણવા મૂક્યા. સ્વામી ત્યાં મહાવિદ્વાન થયા. ભગવાન સ્વામિનારાયણને નિત્યાનંદ સ્વામીએ ભાગવતજીની સર્વપ્રથમ કથા બોટાદની બાજુમાં નાગડકા ગામ છે ત્યાં સંભળાવી. ભગવાન સ્વામિનારાયણ કથા સાંભળીને બહુ રાજી થયા અને શ્રીજી મહારાજ સ્વયં પોતાના મુખે કહી રહ્યા છે કે આ નિત્યાનંદ સ્વામી, આ શ્રીજી મહારાજનો કોટ છે, આ નિત્યાનંદ સ્વામી અમે જે જે વાત કરીએ એનું રહસ્ય તરત સમજે છે. જો મોટા પુરુષોને આ બહુ ગમે, તમે એની વાતનું રહસ્ય તરત સમજો ને એટલે બહુ રાજી થાય. એ કહે છે કે આ નિત્યાનંદ સ્વામી અમે જે જે વાત કરીએ એનું રહસ્ય તરત સમજે છે અને બધું એમના હૃદયમાં લખાઈ જાય છે, પછી ક્યારેય ભૂલે નહીં એવો એમના અંતરમાં સહજ સ્વભાવ છે. બુદ્ધિમાં તો સાગર સમાન છે, બ્રહ્મા પણ એમની બુદ્ધિનો પાર પામે નહીં એવા તે અગાધ બુદ્ધિમાન છે, છતાં એમનો એને જરાય ગર્વ નથી. અંદરની યાત્રામાં વિદવત્તા પ્રાપ્ત થઈ હોય
તો એની બુદ્ધિનો એની વિદવત્તાનો ગર્વ ના હોય એ નિત્યાનંદ સ્વામીનું જીવન બતાડે છે. અખંડ અમારી પાસે નમ્ર ભાવે વર્તે છે. સત્સંગમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વાત હોય એના રહસ્યને મનમાં ધારણ કરી લે છે અને જેનો સત્સંગમાં અચળ પાયો હોય એને જ એ વાત કહે છે. શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે કહ્યું છે કે આ અમારી શિક્ષાપત્રી પણ આને યોગ્ય હોય એને તમે આપજો એમ એ વાત પણ નિત્યાનંદ સ્વામી જેનો અચળ પાયો હોય એને જ કહે છે. આવા નિત્યાનંદ સ્વામીની મુક્ત કંઠે શ્રીજી મહારાજે અનેક વખત પ્રશંસા કરી છે. નિત્યાનંદ સ્વામીએ અનેક ગ્રંથોની રચના કરી છે, શ્રીહરિ દિગ્વિજયની પણ રચના કરી છે. એ જ નિત્યાનંદ સ્વામીએ સાંડિલ્ય સૂત્ર ઉપર ભાષ્ય રચ્યું છે. એ જ નિત્યાનંદ સ્વામીએ શિક્ષાપત્રીનો ગુજરાતી અનુવાદ કર્યો છે. એ જ નિત્યાનંદ સ્વામી ઉપર પ્રસન્ન થઈને શ્રીજી મહારાજે 70 જોર ચરણારવિંદ ચોફાળમાં પાડીને એમણે ચોફાળ ઓઢાડ્યો છે. આ શ્રીજી મહારાજનો અખંડ રાજીપો પણ નિત્યાનંદ સ્વામીએ લીધેલો છે. નિત્યાનંદ સ્વામીના હૃદયમાં શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી એવો ભાવ પ્રગટ થયો કે પ્રસાદીના સ્થાનો છે ત્યાં છત્રીઓ બને અને પ્રસાદીની વસ્તુઓ એકત્રિત થાય કે અનંત વર્ષો સુધી શ્રીજી મહારાજની પ્રસાદીની વસ્તુઓના બધાને દર્શન થઈ શકે એ પરંપરા પણ એમણે શરૂ કરેલી. 70 વર્ષની ઉંમરે પણ નિત્યાનંદ સ્વામી સાધુઓને પીરસતા હતા. સંતો પ્રત્યે આટલો બધો આદર અને ભાવ એ મહાવિદ્વાન પ્રકાંડ પંડિત નિત્યાનંદ સ્વામીમાં હતો. કારણ કે શ્રીજી મહારાજની ખાણના ઝગમગતા હીરો હતા, એ મણી હતા. નિત્યાનંદજી દીનમણી હતા, એ શ્રીજી મહારાજના મણી થઈ ગયા હતા. તો આવા મહાપુરુષ એમની જીવનની ગાથા આપણને ગાવાનો અવસર મળ્યો. 71 વર્ષે સ્વામીએ 22/12/1852 ને બુધવારના દિવસે વડતાલમાં પોતાનો દેહ છોડ્યો અને પોતાનું સર્વસ્વ દેહ પર્યંત શ્રીજી મહારાજને અર્પણ કરી ભગવાનને રાજી કરવાનો એમણે દાખલો કર્યો છે. આવા મોટા શતામૃત મહોત્સવમાં આપણે સૌ એકત્રિત થયા છીએ. ગઈકાલે કોઈ વક્તા કહેતા હતા કે સાળંગપુરનો શતામૃત મહોત્સવ એ વડતાલના 2 શતાબ્દી મહોત્સવનું ટ્રેલર છે. એટલે વાલા ભક્તો, સાળંગપુરમાં જે કામો થયા છે, સાળંગપુરમાં જે વિકાસ ગાથા થઈ છે, એ આપણે સૌ અહીંયાથી અથાણાવાળા સ્વામીનું મંડળ, પૂજ્ય હરિપ્રકાશ સ્વામીજીની દ્રષ્ટિ, વિવેક સ્વામી, ડીકે સ્વામી, નીલકંઠ ભગતનો દાખલો, એમનું કામ કરવાની પદ્ધતિ, એનો અનુભવ આ મહોત્સવ દ્વારા પણ આપણે સૌ કરી રહ્યા છીએ. વિશેષ ભગવાન સ્વામિનારાયણ, ચડિયાતા અને ચડિયાતા ઉત્સવો એમના સંપ્રદાયમાં થતા રહેવાના છે. આચાર્ય મહારાજ ઘણી વખત કહે છે કે આપણે જ્યારે એવું બોલીએ છીએ ન ભૂતો ત્યાં સુધી તો બરાબર છે, પણ ન ભવિષ્યથી બોલીએ છીએ ને ત્યાર પછી બોલ્યા પછી ખોટું પડવાનું થાય છે બીજા ઉત્સવમાં. કારણ કે 2 શતાબ્દી મહોત્સવ આનાથી અનેક ગણો રંગે ચંગે થવાનો છે લક્ષ્મીનારાયણ દેવનો, ત્યારે વળી પાછું આપણને એમ લાગશે કે ન ભવિષ્યથી બોલાય નહીં. તો શ્રીજી મહારાજના ઘરે આવા મહામહોત્સવ ઉજવાઈ રહ્યા છે. તમે બધા ભક્તો એમાં સેવા કરીને તમારા જીવનને ધન્ય માની રહ્યા છો. ભગવાન સ્વામિનારાયણ સર્વનું મંગળ વિસ્તારે એટલું કહીને વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ. બોલો શ્રી કષ્ટ ભંજન દેવ કી. જોરદાર તાલીઓથી પૂજ્ય સુખદેવ સ્વામીને વધાવી લઈએ. સદગુરુ શ્રી નિત્યાનંદ સ્વામીને જીવન કથનમાં આપણને સૌ કોઈને ખૂબ ખૂબ કહી શકે પણ સમયની મર્યાદાને પૂજ્ય સ્વામીજી જાણે છે. આવો, આપણી વચ્ચે ઘણા બધા માનવંતા યજમાન શ્રીઓ ઉપસ્થિત છે, ત્યારે એમને આશીર્વાદ પૂજ્ય મહારાજશ્રીના વરદ હસ્તે સરસ મજાની દાદાનું સ્વરૂપ તેમજ વક્તાશ્રીના હસ્તે એમને પુષ્પમાળા અને પૂજ્ય ગુરુજીના વરદ હસ્તે એમને ખેસ અર્પણ કરવામાં આવશે. તો હું પૂજ્ય પુરાણી સ્વામી વિષ્ણુ પ્રકાશદાસજી સ્વામીને વિનંતી કરીશ, ત્યાં પધારશે. આપણી વચ્ચે દુબઈથી પ્રકાશભાઈ દોશી ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ પ્રકાશભાઈ દોશી તેમજ ધર્મેશભાઈ દોશી બંને ભાઈઓ પધારે. મૂળ સુરતી છે, જૈન વાણિયા છે, એટલે ખૂબ મજાના માણસ હોય, દિલદાર માણસ હોય અને દાદાના પરમ સેવક છે. જ્યારે જ્યારે સંતો દુબઈ જાય પૂજ્ય મહારાજશ્રીને પણ ખ્યાલ છે, એમની ઉદારતા અને ભવ્યતા
અને જેવું એમનું પેટ છે એવો જ એમને ટેવ કે મારે જેવા બધા થવા જોઈએ હેલ્થી, એવો જ એમનો સ્વભાવ. ત્યારે બંને ભાઈઓ પૂજ્ય મહારાજ શ્રી પાસે પધારશે, ભક્તાશ્રી પાસે પધારશે અને હાર ખેસ અને મૂર્તિ સ્વીકાર કરશે. જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. એવી જ રીતના આ દાદાના પરમ કૃપાપાત્ર સેવક એટલે આપણી વચ્ચે પ્રકાશભાઈ બળદેવભાઈ પટેલ, ગાંધીનગર, આજના દૈનિક કથાના યજમાન છે. કિંગ ઓફ સાળંગપુર ગઈકાલે આપણે જે દર્શન કર્યા એના પણ મુખ્ય દાતા છે. ત્યારે હું પ્રકાશભાઈને વિનંતી કરીશ, પ્રકાશભાઈ આવો અને પૂજ્ય મહારાજશ્રી પાસે ઝડપથી આશીર્વાદ લેવા પધારો. એવી જ રીતના આજના દૈનિક મુખ્ય યજમાન બપોરના ભોજન પ્રસાદના અક્ષર નિવાસી કોકિલાબેન ઘનશ્યામભાઈ પટેલ અંકોડિયા વડોદરા, વીરેનભાઈ તથા ઘનશ્યામભાઈ પટેલ ઝડપથી પધારી અને પોતાનો આશીર્વાદ પૂજ્ય મહારાજશ્રી પાસેથી સ્વીકાર કરશે. એવી જ રીતના હમણાં જ સદગુરુ સંતો અને મહારાજશ્રીના હસ્તે મારુતિધામ પ્રવેશ દ્વારનું ઉદ્ઘાટન થયું અને એમાં જેમણે યજમાન પદ સ્વીકાર્યું છે સંતોના ખૂબ લાડલા છે, પૂજ્ય કોઠારી સ્વામીના સ્નેહી મિત્ર છે. અને જ્યારે જ્યારે આ સંસ્થામાં મોટા પ્રસંગો ઉજવાણા ત્યારે બંને ભાઈઓએ તમામ તેજુરીઓ ખોલી મૂકી છે એવા મનદીપસિંહજી અને નિખિલેશસિંહજી જાડેજા ગાંધીધામ કચ્છથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો બંને ભાઈઓને હું વિનંતી કરીશ ઝડપથી પૂજ્ય ભક્તાશ્રી પાસે હાર સ્વીકારી અને આશીર્વાદ લઈ પૂજ્ય મહારાજશ્રી પાસે પુષ્પમાળા સ્વીકારશે, મૂર્તિ સ્વીકારશે પૂજ્ય નારાયણચરણ સાથે. વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડ વતીથી પરમ પૂજ્યપાદ બ્રહ્મચારી મહારાજશ્રી પ્રભુતાનંદજી મહારાજ પધાર્યા છે, એમને પણ ખૂબ ભાવપૂર્વક આપણે આવકારીએ છીએ. રતનપરથી પૂજ્ય ચૈતન્યદાસજી સ્વામી પધાર્યા છે, વડોદરાથી પૂજ્ય શ્રીરંગ સ્વામી પધાર્યા છે, તેમને પણ આપણે આવકારીએ છીએ. આજે રાત્રિના 8 વાગે પરમ પૂજ્યપાદ ધર્મધુરંધર આચાર્ય મહારાજશ્રી સંતો સાથે આપણું જે હનુમાન વાટિકા સાંસ્કૃતિક પ્રદર્શન છે ત્યાં પધારવાના છે. 40 મિનિટ સુધીનો એક અતિ ભવ્ય લાઇટ એન્ડ સાઉન્ડ શો આજે ત્યાં પણ થવાનો છે. 150થી ઉપરાંત કલાકારોએ હનુમાનજી મહારાજના અને ભગવાન સ્વામિનારાયણના અદ્ભુત પ્રસંગો એને વર્ણવ્યા છે. આ પ્રદર્શનમાં 7 શોર્ટ ફિલ્મ અને ભગવાન રામ, શ્યામ અને ઘનશ્યામના વિવિધ પ્રસંગો, આદર્શ ગામ, 360 ડિગ્રી મિરર હાઉસ વગેરે અનેક પ્રકારનું ઘણી બધી કલાકૃતિઓ સાથેનું રાજકોટ ગુરુકુળના સંતોના માધ્યમથી આ સુંદર મજાનું સાંસ્કૃતિક પ્રદર્શન થયું છે. આપણે સૌએ સાંજે ત્યાં પણ જવાનું છે. આપણે ત્યાં રક્તદાન આદિ શિબિર ચાલી રહી છે. 2000 રક્તદાનની બોટલો આપણે સંગ્રહિત કરી શકીએ એવો આપણે ટાર્ગેટ કર્યો છે. આપ સૌ હરિભક્તોને વિનંતી છે કે રક્તદાનમાં આપ સહભાગી થશો. આજે ધામધામથી અનેક સંતો પધાર્યા છે ભગવાન સ્વામિનારાયણના સંપ્રદાયના માધ્યમથી. વડતાલ અને અમદાવાદ બંને ગાદીમાં આધ્યાત્મિક દેશ અને વિદેશમાં 3000થી વધારે મંદિરોના માધ્યમથી, 200થી ઉપરાંત ગુરુકુલોના માધ્યમથી 3 લાખ બાળકોને શિક્ષણ, 500થી ઉપરાંત ગૌશાળાઓના માધ્યમથી ગાયોની સેવા અને 10000થી ઉપરાંત સભા, કીર્તનો, કથાઓના કાર્યક્રમોના માધ્યમથી ભગવાન સ્વામિનારાયણના સત્સંગનું આ દિવ્ય કાર્ય થઈ રહ્યું છે. આપણે સૌ આ આધ્યાત્મિક વારસદારો છીએ ત્યારે સાથે સાથે આપણા સભાની અંદર જેવી રીતે સંતોનું કાર્ય થાય છે, મને કહેતા આનંદ થાય છે કે ઈસવીસન સંવત 1830 પહેલાં ભગવાન સ્વામિનારાયણે સ્ત્રીઓના શિક્ષણને માટે જાગૃતતા કેળવરાવી હતી અને એના પરિણામે અનેક શિક્ષણની સંસ્થાઓ પુરુષોની માટે છે, એવી જ રીતે બહેનોના માટે પણ છે. અને આજે લાખો પરિવારોમાં અમારા સાંખ્યયોગી માતાઓ બહેનોના માધ્યમથી મહિલા મંદિર, સત્સંગ મંડળ, શિક્ષણ, કથા વાર્તા, ઉત્સવો, સેવાઓ થઈ રહી છે. તો આવા અનેક સાંખ્યયોગી બહેનો સભામાં ઉપસ્થિત છે. તો સાંખ્યયોગી બહેનોના પૂજન માટે સાંખ્યયોગી બહેનોના પૂજનના યજમાન ગઢપુર નિવાસી અક્ષર નિવાસી સાંખ્યયોગી શ્રી કૈલાસબેન, ગુરુ અક્ષર નિવાસી સાંખ્યયોગી શ્રી મણિફઈબાની સ્મૃતિમાં સાંખ્યયોગી શ્રી લક્ષ્મીબેન તથા શ્રી લતાબેન તેમજ શિષ્ય મંડળ,
તેમજ મહોત્સવ મુખ્ય યજમાન પરિવાર કળથિયા પરિવાર વતીથી પરિવારના બહેનો, કથાના મુખ્ય યજમાન શ્રી જીબાબેન અંબાલાલ પટેલ પરિવાર વતીથી, મીનાબેન હસમુખભાઈ પટેલ, ચંદ્રિકાબેન વિગેરે, સેજલબેન વિગેરે અને સહયજમાન પરિવાર વતીથી આરતીબેન, વિભાબેન, નિરાલીબેન વિગેરે બહેનો, ધ્રુવીબેન વિગેરે ત્યાં સાંખ્યોગી બહેનોના પૂજન માટે જશે. આવો આપણે આજે સંપ્રદાયના માધ્યમથી ચાલતી અનેક જે સેવા પ્રવૃત્તિઓ જે છે એમાં શિક્ષણની સેવા પ્રવૃત્તિઓમાં આપણે યાદ કરીએ પૂજ્યપાદ શ્રી કેપી સ્વામીને. સ્વામિનારાયણ ગુરુકુલ ભાવનગર એટલે 25,000 ઉપરાંત બાળકોનું શિક્ષણનું એક કેન્દ્ર છે. 25,000 બાળકો એક સાથે ગીતાજીના ગહન પાઠનું એક સાથે અધ્યયન કરે અને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સુધી, જેનું નામ આપણે સૌએ નોંધ્યું છે, એવા પરમ પૂજ્યપાદ સદગુરુવર્ય પૂજ્ય શ્રી કેપી સ્વામીજી આપણી સભામાં ઉપસ્થિત છે. પૂજ્ય કેપી સ્વામીને વિનંતી કરીશ કે અત્રે આવી અને સમયોચિત પ્રસંગોચિત પોતાનું વક્તવ્ય આપશે. અનેક આ ઉત્સવના માધ્યમથી કાર્યક્રમો ચાલી રહ્યા છે. સર્વજીવ હિતાવહ માટે 108 મારુતિ મહાયજ્ઞ ચાલી રહ્યો છે. હનુમાનજી મહારાજના પૂજનના વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે. મહા અન્નકૂટ થવાનો છે. આજે સાંજના સભાની અંદર એક સરપ્રાઇઝ ઉત્સવ થવાનો છે. ગઈકાલે આપણે સૌએ શ્રીજી મહારાજ સારંગપુરમાં પધાર્યા, એ મહોત્સવને માણી અને આપણે સૌ ધન્ય થયા. તો એવો જ ઉત્સવ આજે પરમ પૂજ્યપાદ સદગુરુવર્ય પૂજ્ય શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીની કથાના માધ્યમથી અદ્ભુત દિવ્ય અને ભવ્ય મહોત્સવ 5.5 કલાકે ઉજવવાનો છે. પણ એ શેનો ઉત્સવ છે એ હું કહીશ નહીં. એને માણવા માટે, એના દર્શન કરવા માટે, એનો લાભ લેવા માટે આપણે સૌએ અવશ્ય આવવાનું છે. આવો વિનંતી કરું પૂજ્ય શ્રી કેપી સ્વામીજીને. આ દિવ્ય મહોત્સવની અંદર ઉપસ્થિત સનાતન ધર્મ ધુરંધર પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી, વક્તા મહોદય, ઉપસ્થિત ધામધામથી પધારેલા સર્વે સંતો, વાલા હરિભક્તો, ખરેખર કાઠિયાવાડની અંદર સાળંગપુરમાં કષ્ટભંજન દેવને પધરાવી ગોપાલન સ્વામીએ બહુ જ મોટી કૃપા કરી છે. એમના ઇતિહાસથી લઈ અને બધી જ વાતો આપણે જાણતા હોઈએ છીએ. અને શાસ્ત્રી મહારાજ વર્ષોથી ધૂણી થકાવી અને જે રીતે કથા વાર્તા કરે છે આપણને બધો ખ્યાલ જ છે. આજે મહારાજશ્રીની પરમિશન લઈને મારે થોડીક અલગ વાત કરવી છે. આવડો મોટો આયોજન કરવું એ કોઈ નાની સૂની વાત નથી. આપણે ઘરે નાનો પ્રસંગ કરતા હોઈએ અને ખુરશીની પસંદગી થતી હોય ને તો વિચારીએ કે આ 10 રૂપિયાનું ભાડું હોય તો 12 રૂપિયાવાળું નથી ખર્ચવું. તો જુઓ તો ખરા કેવડો મોટો આ ઉત્સવ, અને આ ઉત્સવ તો જ શક્ય બને કે એની અંદર ભગવાન ભળેલા હોય, દાદા ભળેલા હોય તો જ થાય. પણ નિમિત્ત તો કોક હોઈ શકે ને. એના માટે અહીંના 3 સંતો, પૂજ્ય વક્તા મહોદય હરિપ્રકાશ શાસ્ત્રી સ્વામીની જે રીતે એક વક્તાના માયકના ભાગરૂપથી જે રીતે સતત દાદાના ગુણ ગાય છે, એનાથી દેશ વિદેશની અંદર ઘણીવાર તો જે લોકો સત્સંગી ન હોય પણ શનિવારે કોઈના મોબાઈલની અંદર ડીપી જુઓ ને તો દાદાનું જ હોય અને દાદાના તાજા જ દર્શનનું હોય, ત્યાં સુધી લોકોને પહોંચાડ્યા છે. એ જે કામ પૂજ્ય હરિપ્રકાશ શાસ્ત્રી સ્વામીએ ખૂબ જ ઝીણવટથી અને સમય પ્રમાણેના આજે એકદમ ઇલેક્ટ્રોનિક્સ યુગનો ઉપયોગ કરી અને દાદાના ધામનો ખૂણે ખૂણે સુધી જે એક પરચા લઈ ગયા છે એના માટે ખૂબ જ એક ધન્યવાદને પાત્ર છે. ઉપરાંત આ સંપ્રદાયની અંદર નવતન સ્વામી 2 સંતોએ મારા મતે એક ધોલેરાની અંદર બળદેવ સ્વામીએ ક્રાંતિ કરી અને સાળંગપુરની અંદર અમારા વિકાસ પુરુષ, હું એને વિવેક સ્વામી નથી કહેતો શાસ્ત્રી મહારાજ, વિકાસ પુરુષ કહું છું. કારણ કે તમે જુઓ તો ખરા
કેટલું જબરજસ્ત. અને બીજા નંબરમાં બાપજી, કોઈ પણ તમારે કામ કરવું હોય ને તો કોઈ તોડવું છે ને એ બહુ અઘરી વસ્તુ છે, જીવ ન ચાલે. કાં તો કે જી આ 7 વર્ષ પહેલાં જ બન્યું છે, 4 વર્ષ પહેલાં જ બન્યું છે, પણ જડમૂળથી ફેરફાર કરી અને દાદાનો દરબાર જે એકદમ વિશાળ બનાવ્યો, ખરેખર એ વિકાસ પુરુષ જ કહી શકાય, એમાં કોઈ શંકા નથી. બીજા નંબરમાં અધૂરામાં પૂરું હતું તો આ રસોડું, લગભગ મને નથી લાગતું કે ગુજરાતમાં આવડું મોટું રસોડું હશે. સરસ આખો ભંડાર તમે જુઓ તો, અમે એકવાર જોવા નીકળ્યા તો આખી આખી ગાડી લિફ્ટમાં ચોથે માળે રસોડામાં પહોંચી જાય એવડી મોટી તો લિફ્ટ ગોઠવી છે. કાં તો કે ટ્રક નીચે ખાલી થાય ને આવે એમ નહીં, ગાડી આમાં ઊભી રહી જાય, ચોથે માળે સીધી ખાલી થઈ જાય. એટલે કેટલું આગળ પડતું પ્લાન વિચારીને કર્યું છે. પછી તમે 3 BHKનું એક મકાન કરીએ ને તો આખી જિંદગી નીકળી જાય. 1200 રૂમના ઉતારા, 1200 રૂમ, એની પહેલાં જે બધું કર્યું. એટલે ખરેખર આ વિકાસ પુરુષને ખૂબ ખૂબ ધન્યવાદ દેવો પડે. અને એની સાથે સાથે ખંભે ખંભો મિલાવી અમારા DK સ્વામી, આમાંથી કોઈ હરિભક્ત કે કોઈ સંત એવા નહીં હોય કે એમને રાત્રે 12 વાગે ફોન કર્યો હોય તો સંતો હોય તો તરત જ બોલો ને ગુરુ, કે આ રે આમ ઉદાસ વાળો શબ્દ નહીં, બોલો ને ગુરુ, હરિભક્તો આવે છે, સંતો આવે છે, થઈ જશે, ચિંતા કરો, મારો નંબર આપી દો. એટલે અને એની પાછા એ તો કરતા જ હોય, સાથે સાથે આ બધી પસંદગી કરવી બધું એમનામ તો થતું નથી ને, એટલે એ પાછું બધું ફાળો ઉઘરાવવો. એટલે આજે 3 સંતો જે રીતે આ કામ કરી રહ્યા છે, મને તો જ્યારે રસોડાની વિઝિટ કરી, મુલાકાત લીધી હતી, કામ ચાલતું હતું ત્યારે તે અને પછી તે, તો મને એમ થયું કે ભવિષ્યમાં અહીંયા કોક આવશે તો આ કયો રૂમ ક્યાં છે ને એ જોતા જ એને લગભગ 3 વરાવ્યા જશે. એટલે ખરેખર આ 3 સંતોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને ખાસ કરીને આમ જોઈએ તો ભૂતકાળમાં આપણા દેશે બાજપાઈની શક્તિનો ઉપયોગ ન કર્યો, જેના કારણે બહુ મોટું નુકસાન વેઠ્યું છે. અને એ ભૂલ સુધારી નરેન્દ્ર મોદીમાં, કે આપણે એમને સતત બીજી વાર લઈ આવ્યા અને હનુમાનજી મહારાજની કૃપા હશે તો, કારણ કે દેશને જરૂર છે, નરેન્દ્રભાઈ તો આપણે જેમ અલગ છે એટલે એને જરૂર નથી. એવી રીતે ખરેખર આપણા સંપ્રદાયનો આ સ્થાનનો વિકાસ તો આવા વિકાસ પુરુષ જ કરી શકે. અને યોગ્ય સમયે નિર્ણય કરી અને આવી વ્યક્તિને જે રીતે અહીંયા નિમણૂક કરી ટ્રસ્ટી મંડળે, એના માટે ટ્રસ્ટી મંડળને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને આ એક વિકાસની જે જ્યોત જલાવી છે એ સતત પ્રગટી જ રહેવાની છે, એમાં કોઈ શંકા નથી. પણ ફરીથી ખૂબ ખૂબ આ 3 સંતોને ખૂબ ખૂબ ભેટી ભેટીને ધન્યવાદ આપું છું. અને ખાસ કરીને વિષ્ણુ સ્વામીને હું દંડોટ પ્રણામ કરીને, એમાં આ સંતો આ મંડળ અને એમાં તે એક ઋષિકેશમાં બેસાડ્યા, ત્યાંય કેવડું મોટું સામ્રાજ્ય, આજુબાજુના કોઈક હોય તો કેટલું માન સન્માનથી એમની સામે જોવે, એમની બોલે તો આપણને એમ થાય કે આ ખરેખર ઋષિ જ છે. એટલે વિષ્ણુ સ્વામીને હું ચરણમાં દંડવટ પ્રણામ સાથે ધન્યવાદ આપું છું કે એમને આવા સંતો ભક્તોને તૈયાર કરી આ સંપ્રદાયને જે આપ્યા છે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. ફરીથી આ આટલો સરસ મજાના ઉત્સવની અંદર મને બોલવાની તક આપી એટલા માટે હું ધન્યવાદ આપું છું. મારી સાથે અમારા ગુરુવર્ય પૂજ્ય વિષ્ણુ સ્વામીજી, અમારા પ્રમુખ શ્રી ભગવત સ્વામીજી, અમારા લોખંડ બજાર મંદિરના કોઠારી અને ગઢપુર મંદિરના મહંતના શિષ્ય કીર્તન સ્વામીજી, ગરડા PTC કોલેજના અમારા ઘનશ્યામ સ્વામીજી, બધા જ વતી આ સમગ્ર સંતોને, આયોજક સંતોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ, ધન્યવાદ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ. ભલે ભક્તજનો, હજી આપણી વચ્ચે ઘણા બધા યજમાનો આપણી વચ્ચે ઉપસ્થિત છે, જેમના નામ બોલું. સત્વરે પૂજ્ય મહારાજશ્રી પાસે પધારશે અને આશીર્વાદ રૂપે દાદાનું સ્વરૂપ સ્વીકાર કરશે. પૂજ્ય વક્તાશ્રી પાસે જય અને હાર સ્વીકાર કરશે. પૂજ્ય ગુરુજીને વિનંતી, ત્યાં પહોંચી અને ખેસ અર્પણ કરશે. આપણી વચ્ચે પરમ ભક્ત શ્રી વિરેશભાઈ ચંદ્રકાંતભાઈ દેસાઈ પરિવાર ઉપસ્થિત છે, તો હું વિરેશભાઈને વિનંતી કરીશ, કાંદીવલી મુંબઈથી પૂજ્ય મહારાજશ્રી પાસે પધારશે
અને પોતાના આશીર્વાદ પૂજ્ય મહારાજશ્રી અને સંતોના વરદ હસ્તે સ્વીકાર કરશે. કલ્પેશભાઈ બાજુમાં બેઠા છે, એમને ના સંભળાતું હોય તો વિરેશભાઈ દેસાઈ આવો પધારો. એવી રીતના મૃણાલભાઈ પટેલ અમેરિકા, દીપકભાઈ જોબનપુત્રા તેમજ અભિષેકભાઈ જોબનપુત્રા કાંદિવલી, જમીન કુમાર કિરીટભાઈ પટેલ ઓડ યુકે, વીણાબેન દિનેશભાઈ ભૂછડા જેતપુર, તો દિનેશભાઈ અને જૈનિશ પધારશે. પલકબેન કલ્પેશભાઈ પટેલ અમેરિકા, એમના પરિવારમાંથી જે ભક્તો ઉપસ્થિત હોય તે પધારે. અક્ષર નિવાસી શારદાબેન બળદેવભાઈ પટેલ હસ્તે ધર્મિષ્ઠાબેન સંદીપભાઈ પટેલ હસ્તે વિયાન, તો સંદીપભાઈ અથવા તો કોઈ પરિવારના ભક્તો ઉપસ્થિત હોય તો તેઓ ત્યાં પધારે. તેમજ ભાવેશભાઈ બાબુભાઈ પટેલ તથા જીગીત્સાબેન ચેતનકુમાર પટેલ નકુરુ કેન્યા વલેટવા, તો આ પરિવારમાંથી કોઈ ઉપસ્થિત હોય તો તેઓ પધારશે. એવી રીતના વ્યાખ્યાનમાળાના જે મુખ્ય યજમાન છે, અક્ષરનિવાસી રાવજીભાઈ લલ્લુભાઈ પટેલ, અક્ષરનિવાસી શાંતાબેન રાવજીભાઈ પટેલ, અક્ષરનિવાસી સૂર્યકાંત રાવજીભાઈ પટેલ હસ્તે જગદીશભાઈ, શુભમ, અક્ષરા, ભક્તિ, લવ અને કુશ ખાનલી નિઝામાબાદ, તો જગદીશભાઈ અને શુભમ પધારશે. એવી રીતના ચારવેદ પારાયણના મુખ્ય યજમાન આ અમારો પરિવાર નિઝામાબાદ પરિવાર, એટલે પૂજ્ય અથાણાવાળા સ્વામીના કૃપાપાત્ર શિષ્ય, તો એ ઝડપથી ત્યાં પધારી અને આશીર્વાદ સ્વીકાર કરશે. ચારવેદ પારાયણના મુખ્ય યજમાન અક્ષરનિવાસી સૂર્યકાંતભાઈ રાવજીભાઈ પટેલ, ઘનશ્યામભાઈ રાવજીભાઈ પટેલ, જયાબેન ઘનશ્યામભાઈ પટેલ, રોશનભાઈ ઘનશ્યામભાઈ પટેલ, નેહાબેન રોશનભાઈ પટેલ, નિશાબેન રાકેશકુમાર પટેલ, ધર્મ રોશનભાઈ પટેલ, જૈનિલ રાકેશભાઈ પટેલ, હિતાંશી રોશનભાઈ પટેલ ખાનલી, તો રોશનભાઈ પોતાના સુપુત્રોની સાથે ત્યાં પૂજ્ય મહારાજશ્રી પાસે આશીર્વાદ લેવા માટે આવશે. પૂજ્ય શાસ્ત્રીજી, આજે આપણે સૌ ખૂબ ગૌરવ અને આનંદની સાથે આપણી સભામાં વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડ વતીથી બ્રહ્મચારી મહારાજ શ્રી પ્રભુતાનંદજી ઉપસ્થિત છે, ત્યારે પૂજ્ય કોઠારી સ્વામી વિવેક સાગરદાસજી સ્વામીને પ્રાર્થના કરીશ કે પૂજ્ય બ્રહ્મચારી મહારાજનું પુષ્પમાળાથી પૂજન અને સ્વાગત કરશે. એ જ રીતે સમગ્ર ભારતની અંદર આજે સૌ ગૌરવપૂર્વક ગઈકાલે સાંજે પૂજ્યપાદ ધર્મ ધુરંધર આચાર્ય મહારાજશ્રીએ આપણને સૌને આજ્ઞા કરી એ મુજબ આદરણીય શ્રી અશોકભાઈ રાવલ આપણી સભામાં ઉપસ્થિત છે. આપને કહેતા મને આનંદ થાય છે કે ગઈકાલના દિવસે સાંજે પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીએ દરેક હરિભક્તોને હનુમાનજી મહારાજની આ સાનિધ્યમાંથી એવી આજ્ઞા આપી છે કે આપણે સૌએ જ્યારે રામ મંદિર પ્રતિષ્ઠિત થાય તે દિવસે ઘરે ઘરે દીવો જલાવીને, ઘરે ઘરે હરિભક્તોએ રામ ધૂન કરીને, ઘરે ઘરે ભગવાન રામના સ્વાગત માટે થઈ અને સૌએ સજ્જ થઈ જવાનું છે, ત્યારે એકવાર જોરદાર તાળીઓના ગડગડાટની સાથે આપણી વચ્ચે વિશ્વ હિન્દુ પરિષદ વતીથી માનનીય આદરણીય શ્રી અશોકભાઈ રાવલ ઉપસ્થિત છે. તેમને વિનંતી કરીશ કે પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી પાસે આશીર્વાદ ગ્રહણ કરવા માટે પધારશે. શ્રી અશ્વિનભાઈ પટેલ વિશ્વ હિન્દુ પરિષદ વતીથી પધાર્યા છે, શ્રી ધીરુભાઈ કપૂરિયા, શ્રી કેતનભાઈ શાહ અને શ્રી સતુભા ધાધલ, આ મહાનુભાવો સ્ટેજ ઉપર પધારી અને વ્યાસપીઠને વંદન કરશે, પરમ પૂજ્યપાદ ધર્મ ધુરંધર આચાર્ય મહારાજશ્રીને વંદન કરશે. અશોકભાઈ, આપણા સંપ્રદાયની સાથે, સાધુ સમાજની સાથે, સંત સમાજની સાથે, હિન્દુ ધર્મની સતતને માટે ચિંતા કરનારા છે અને આજે શતામૃત મહોત્સવમાં જ્યારે એમની ઉપસ્થિતિ છે ત્યારે ખૂબ ભાવપૂર્વક પૂજ્ય ગુરુજી વિષ્ણુ પ્રસાદાજી સ્વામી એમને સુંદર ખેશ ઓઢાડે છે. પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી પણ એમને ખૂબ રૂડા આશીર્વાદ પાઠવી રહ્યા છે. આપણી સભામાં ઉપસ્થિત જંબુસર આમોદ વિસ્તારના ધારાસભ્ય શ્રી અને નવયુવાન સંત, કદાચ પૂજ્ય કેપી સ્વામીના શબ્દોમાં કહું તો આપણા ગુજરાતના યોગી એટલે પૂજ્ય ડીકે સ્વામીજી આપણી સભામાં ઉપસ્થિત છે, ત્યારે પૂજ્ય ડીકે સ્વામીને વિનંતી કરીશ કે તેઓ શ્રી અત્રે આવી અને પ્રસંગોચિત પોતાનું વક્તવ્ય ઉદ્બોધન આપશે. માનનીય શ્રી પૂજ્ય ડીકે સ્વામી, ધારાસભ્ય શ્રી જંબુસર. ત્વં ભક્ત માનુષ સમેક સ્પિત પૂર્તિ શક્તો દિન્નસ્ય દૂર મદશ પાટન ભયાંતિ ભાજ ઇષ્ટમ મમાપિ પરિપૂરય પૂર્ણ કામ શ્રી રામ દૂત હનુમાન હર સંકટમ મે. બોલો શ્રી કષ્ટભંજન દેવ કી. ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તેમજ
જેમના નિમિત્તે આપણે સૌ એકત્રિત થયા છીએ અને જેઓ સતત આપણું ધ્યાન રાખે છે એવા આપણા હનુમાનજી મહારાજ, વ્યાસ સ્થાને બિરાજમાન પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી, તેમજ અમારા સૌના આદરણીય ધર્મધુરંધર 1008 પ્રાતસ્મરણીય પૂજ્ય આચાર્ય મહારાજ, તેમજ પૂજ્ય વિષ્ણુ સ્વામી, પૂજ્ય સૌ સંતો, સૌ આ 175 વર્ષ શતામૃત મહોત્સવની અંદર જેમણે જેમણે તન મન અને ધનથી સેવા કરી છે એવા તમામ યજમાનશ્રીઓ, ભાઈઓ તથા બહેનો, આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણને 175 વર્ષ એટલે કે શતામૃત મહોત્સવની અંદર આપણને આ ઉત્સવની અંદર લાભ લેવાનો, લાભ માણવાનો, દર્શન કરવાનો અને કથા સાંભળવાનો જે આપણને લાવો મળી રહ્યો છે એ આપણા માટે ખૂબ જ ભાગ્યની વાત છે. આ હનુમાનજી મહારાજ જ્યારે પધરાવવામાં આવ્યા ત્યારે ગોપાલન સ્વામીએ કીધું કે એ હનુમાનજીએ અહીંયા પધારવાનું છે, જાણે ભગવાન રામજીની સેવા કરી છે, અહીંયા એ હનુમાનજીએ આવવાનું છે કે જેણે મહાભારતના યુદ્ધ વખતે કૃષ્ણના, ભગવાન કૃષ્ણના રથ ઉપર જેમણે ધજા પકડીને સતત રથનું ધ્યાન રાખતા હતા, એ જ હનુમાનજી અહીં રહેવાનું છે કે જેણે ભગવાન સ્વામિનારાયણ જ્યારે નીલકંઠવર્ણી રૂપે વન વિચરણ કરતા હતા ત્યારે હનુમાનજી મહારાજ અને ભગવાન સ્વામિનારાયણનું તે વનની અંદર મિલન થયેલું. તો આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણને આવો મહામૂલી મહોત્સવની અંદર દર્શન કરવાનો અને દર્શન કરીને આ ઉત્સવને માણવાનો આપણને લાભ મળી રહ્યો છે. ખાસ તો હું પૂજ્ય હરિપ્રકાશ સ્વામી, પૂજ્ય વિવેક સ્વામી, પૂજ્ય ડીકે સ્વામી, આ તમામ સંતોને આ પર્વ નિમિત્તે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે જેઓએ આ સાળંગપુર ધામને કેવલ ભારતની અંદર નહીં પણ દુનિયાના છેવાડા સુધી હનુમાનજી મહારાજનો ડંકો વગાડ્યો છે અને હનુમાનજી મહારાજને જે રૂપે જે રીતે પ્રસિદ્ધિ આપી છે એ માટે પણ હું આ સંત મંડળને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વધુ સમય ન લેતા આપ સૌ જ્યારે આ મહોત્સવને માણી રહ્યા છો ત્યારે હું નૂતન વર્ષાભિનંદન અને આવનારું વર્ષ આપના માટે ખૂબ સારું સફળ રહે અને સદૈવ હનુમાનજી મહારાજની કૃપા આપની ઉપર વરસતી રહે એવી પ્રાર્થના સહ મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરે છે, એમાં કોઈએ કંઈ ને કંઈ રૂપે જે સેવા કરેલી છે એની નામાવલી હું બોલીશ. ઝડપથી જે ભક્તો હાજર હોય તેઓ અહીં સ્ટેજ ઉપર પધારશે. અમારે પ્રવીણભાઈ છગનભાઈ ધાનાણી તથા દિનેશભાઈ રવજીભાઈ ધાનાણી, જયંતિલાલ જગજીવનદાસ નંદા અમદાવાદ, પિયુષભાઈ નાગજીભાઈ મિરોલિયા સુરત, મહેશભાઈ તથા મૌલિકભાઈ સુરત તેમની સાથે પધારશે. કનુભાઈ ડોબરિયા તથા ધર્મેશભાઈ ડોબરિયા તેઓ પધારશે. શશિકાંતભાઈ પિંડોરિયા ગાંધીનગર, ગઢપુરના અક્ષર નિવાસી સાંખ્યોગી શ્રી કૈલાસબેન, ગુરુ અક્ષર નિવાસી સાંખ્યોગી શ્રી મણિભાઈબાની સ્મૃતિમાં હસ્તે સાંખ્યોગી શ્રી લક્ષ્મીબેન તથા લતાબેન, તેમજ શિષ્યમંડળ સાળંગપુર, શ્રી હરિકૃષ્ણ રાઈસ મિલ અક્ષર નિવાસી રતિલાલ ગંગારામ ઠક્કર તારાપુર હસ્તે, ગંગા સ્વરૂપ કૈલાસબેન રતિલાલ ઠક્કર, પરમભક્ત હર્ષદભાઈ રતિલાલ ઠક્કર, નૈનાબેન હર્ષદભાઈ ઠક્કર, ભાવિકા હિરેન બિનલ વેદાંત, પરમભક્ત શ્રી વિનોદભાઈ રૂડાભાઈ આલાય સુરત પર ભુજ હાલ નૈરોબી કેન્યા, ખાનલી સંસંગ સમાજ વતી કોઈ ઉપસ્થિત હોય તો જીગાભાઈ કેયુરભાઈ રોહિતભાઈ પધારશે. અક્ષર નિવાસી પ્રવીણભાઈ મણિભાઈ અમીનના સ્મરણાર્થે વિવેકભાઈ પ્રવીણભાઈ અમીન, અક્ષર નિવાસી પંકજકુમાર વિરેન્દ્રકુમાર વ્યાસ, જય પંકજકુમાર વ્યાસ સુરત, સર્વોત્તમ એગ્રો મહેશભાઈ દામજીભાઈ ચંદારાણા મુંબઈ, નંદિકભાઈ નાયક અમલસાડ, કેતનભાઈ નાયક અમલસાડ, હરેશભાઈ કથિરિયા તથા હિરેકભાઈ માણેક મારુતિ પ્લાસ્ટિક સુરત,
प्राणलाल भाई द्वारकादास वोरा परिवार, प्रमोद भाई, नरेंद्र भाई संजलिया अहमदाबाद, नरेंद्र सिंह चंदुभाई परमार बड़ोल, दामजी भाई विजपार सावरा, हस्ते ऋषभ भाई दामजी भाई सावरा मुंबई, प्रेरक शास्त्री सूर्यप्रकाश दासजी गुरु कोठारी स्वामी श्री घनश्याम प्रसाद दासजी साळंगपुरवाड़ा, परम भक्त श्री अनूप सिंह चंद्र सिंह राजपूत सूरत, परम भक्त श्री नाथाभाई लवजीभाई डुंगराणी, हस्ते धर्मेशभाई मनीषभाई खोपाड़ा, परम भक्त श्री परसोत्तमभाई करसनभाई डुंगराणी, अक्षर निवासी रजाईबेन परसोत्तमभाई डुंगराणी, हस्ते छगनभाई धनजीभाई खोड़ाभाई धर्मसिंहभाई, पुत्र अश्विन शिरीष नितेश मेहुल जिग्नेश विनस, परम भक्त श्री धवलभाई गोविंदभाई वावड़िया विजया गोविंद फाउंडेशन घेटी दुधाड़ा, केवलबेन मावाणी सूरत, जय श्री राम, रजनीकांत भाई वनमाड़ीदास गोपाणी सूरत, श्री श्याम कॉर्पोरेशन सूरत, महेश भाई जीवन भाई रामाणी आशादीप स्कूल सूरत, कल्पेश भाई छगन भाई नावड़िया, हस्ते वासुदेव भाई रुक्मणी फैशन सूरत, एक हरिभगत अमेरिका, जयराम भाई परसोत्तम भाई वगासिया हरिपर, हस्ते रमेश भाई जयराम भाई वगासिया हरिपर, श्यामजी भाई जयराम भाई वगासिया हरिपर, सत्संग समाज प्रश्नावड़ा, भरत भाई अनिल भाई हरिभाई चलुड़िया विकलिया, वीरेंद्र भाई मनसुख भाई भोवा, हस्ते मनसुख भाई जाधव भाई कुंभाणी शिव भवानी जेम सूरत, नाथाभाई मोहन भाई मंडेरी वेड़ावदर, परेश भाई ठाकरसी भाई डायाणी विद्या इम्पेक्स भोजावदर, भूसा भाई नानजी भाई बोरड, हस्ते संजय भाई बोरड, रजनी भाई गोधाणी मानगढ़, धीरुभाई खोड़ा भाई गोरी कष्टभंजन इम्पेक्स सूरत, बिपिन भाई कसवाड़ा न्यूट्रा हेल्थ केर सूरत, जिग्नेश भाई घोघारी पंकज भाई दियोरा, चिराग भाई मांडलिया वेड़ावदर श्री हरिकृष्ण ट्रेंड्स, परम भक्त श्री विशाल भाई गजेरा, अश्विन भाई सुदाणी, जगदीश भाई सुदाणी श्याम ग्रुप बिल्डर नाना जिंजुड़ा, स्नेह भाई भाविक भाई वगासिया स्नेहलेसर चोगट, विजय भाई परसोत्तम भाई कापड़िया जेतपुर, रवजी भाई गबरू भाई खोखरिया जामगुंदाड़ा, विजय भाई लाभूभाई चोपड़ा स्वामीनारायण सत्संग समाज दुबई, चंपाबेन नारायण भाई प्रभुराम पटेल, हस्ते भावेश भाई पटेल बिल्या, तेमज अमारे छेक कोरिडा थी पधारा छे। किशन भाई फ्लोरिडा थी अपनी वच्चे उपस्थित छे तेओ पधार छे। तो आ बधा भक्तों अपने जोरदार तालियों थी एक साथे समूह आशीर्वाद आपी दे। हेलो, गुजरात विश्व हिंदू परिषद ना महामंत्री श्री अशोक भाई रावल अपनी सभा में उपस्थित छे। विनंती करीश माननीय श्री अशोक भाई रावल ने प्रसंगोचित आ शतामृत महोत्सव में पोतानु वक्तव्य प्रदान करशे। सत्य सनातन धर्म की जय हो, भारत माता की जय हो, भगवान स्वामीनारायण की जय हो। परम पूज्य 1008 पूज्य केका महाराज आचार्य साहब जी तेमज बधा संतो महंतो बधाने मारा खूब खूब वंदन, सत्संगीओने पण खूब खूब वंदन। आम तो आम कहेवाय के सनातन धर्मने आनाथी वधार सारी बीजी कोई स्थिति होई सके। केटलो सुंदर व्यवस्था, केटली सुंदर लोकोनी भावना અને કેટલા ભક્તજનો આ કાર્યક્રમની અંદર જોડાયા છે અને કેટલા કામમાં લાગ્યા છે, અગાઉના સંતોએ પણ બધી માહિતી આપેલી છે એટલે એમાં વિશેષ તો નથી પડતા, પણ સંસ્કૃતિને બચાવવા માટે જે કામ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા કરી રહ્યા છે એ ખરેખર ઉત્તમ કાર્ય છે અને આ જ પ્રકારે સતત કરતા રહે એવી એમની પાસે હું પ્રભુને પ્રાર્થના કરું છું, એવી શક્તિ પ્રભુ એમને આપે એવી હું પ્રાર્થના કરું છું। સાથે એ શિક્ષણ સંસ્કાર શ્વાસ આવા અનેક પ્રકારના સેવા કાર્યો ચાલી રહ્યા છે જેની આપણે ગણતરી ના કરી શકીએ એટલા બધા સારા સેવા કાર્યો ચાલી રહ્યા છે। વનવાસી ક્ષેત્રોમાં પણ સારા કામો ચાલી રહ્યા છે। કુલ મિલાકર સમગ્ર હિન્દુ સમાજને સાથે લઈને ચાલવાનું જે આ ભગીરથ કાર્ય થઈ રહ્યું છે એ ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે અને આ કાર્ય માટે આપ સૌ ભાગીદાર બન્યા છો। માત્ર ને માત્ર સંતો તો થાય જ પણ સમાજના શ્રેષ્ઠીઓ પણ આની અંદર પોતાની સાથે જોડાયેલા છે અને સત્સંગીઓનો પણ આ જ ભાવ આની અંદર રહેલો છે, એના કારણે એક સરસ મજાનું સુંદર સુયોગ વાતાવરણ નિર્માણ થયું છે। આ વાતાવરણ નિર્માણ કરવા માટે આપ સૌને ફરી એકવાર અભિનંદન કરું છું। અહીં બેઠેલા સંતોને બાકીના સૌને મારી એકલી વિનંતી છે કે 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામલલાનું પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યામાં છે। 500 વર્ષના ગુલામી કાળની અંદર 500 વર્ષ સુધી સંઘર્ષ કર્યા પછી 4 લાખ લોકોના બલિદાન અને લગભગ 76 જેટલા યુદ્ધ થયા
ત્યારબાદ ભગવાન શ્રી રામલાલાની પ્રતિષ્ઠા થઈ રહી છે. આપ સૌને આહ્વાન કરું છું, આપ સૌ એમાં પધારો અને એની અંદર એની એક મજા માનો, એક આનંદ માનો અને આપણા સનાતન ધર્મને એક સફળ બનાવવા માટેના બધા પ્રયત્ન કર્યો. મને ધ્યાનમાં આવ્યું કે આચાર્ય મહારાજે બધાને સૂચના આપેલી છે કે બધા મંદિરોની અંદર એ દિવસે 22મી તારીખે બપોરે 11 થી 1 વાગ્યા સુધી સતત આવા કાર્યક્રમો થવાના છે. LED TV બધું બતાવવાના છે. એની અંદર સમાજના બધા જ લોકો એકત્રિત થાય અને રામધૂન કરે, પોતાના પોતાના સત્સંગ કરે અને છેલ્લે આરતી કરી અને બધા પ્રસાદ લઈને છૂટા પડે. આ પ્રકારની આખી યોજના ભારતભરમાં બની છે. વિશ્વના લોકો પણ જ્યાં જ્યાં હિન્દુ વસ્યા છે ત્યાં પણ આ કાર્યક્રમો થવાના છે. આ કાર્યક્રમમાં આપ સૌ સહભાગી બનો એવી આપ સૌને મારી વિનંતી છે અને એના માટે હું આહ્વાન કરું છું, આમંત્રણ આપું છું. મારા શ્રીના ઘણા બધા પ્રયત્નોના કારણે આખી આ સંસ્કૃતિ જે ઉજાગર થઈ છે અને બાકીના સંતોએ જે બધા પ્રયત્ન કર્યા છે, આવા સતત જો પ્રયત્ન થશે તો આ સંસ્કૃતિ આપણી ટકી રહેશે અને એમાં આપણું એક મહત્તમ યોગદાન હશે. આપણે એમ કહીએ સનાતન ધર્મ, તો સનાતન સંસ્કૃતિ જે છે એ સનાતન સંસ્કૃતિના આપણે જ બધા ભાગ છીએ અને આ બધા જ ભેગા થઈને જો એક ભગીરથ કાર્ય કરે એવી સૌની પાસે અપેક્ષા છે. અત્યારે સામાન્ય ક્યારેક કોઈ સંજોગમાં કોઈ પરિસ્થિતિ બનતી હોય છે ત્યારે આપણે જાણીએ છીએ, પણ લડવાવાળા આપણા નથી હોતા, આપણને લડાવવાવાળા લોકો હોય છે અને એને આપણે ઓળખવાની જરૂરિયાત છે. એટલે એવા વિમર્શમાં ના પડીએ, આપણે બધા એક થઈએ ને એક થઈએ અને સમાજ માટે કામ કરીએ એવી આપ સૌની પાસે અપેક્ષા છે. દરેક સંતોને હું વિનમ્રભાવે પ્રાર્થના કરું છું, આ ભગીરથ કાર્યક્રમની અંદર આપ સૌ સાથ અને સહકાર આપજો અને ભારતની સંસ્કૃતિનો જય જયકાર, જય જય ઘોષ આખા વિશ્વમાં તમે જે કરી રહ્યા છો એ સતત કરતા જ રહો. એ જ શુભભાવના સાથે અસ્તુ. ભારત માતા કી જય. જય જય શ્રી રામ. જ્ઞાન, ભક્તિ, કલા, કૌશલ્ય સહિત અનેક ક્ષેત્રમાં સામર્થ્ય ધરાવતા 2000થી ઉપરાંત સંતોના માધ્યમથી છેલ્લા 200 વર્ષથી સ્વામિનારાયણ સંપ્રદાયના માધ્યમથી થતી આદિવાસી વિસ્તારથી લઈ અને વિશ્વની મેગા સિટી સુધી સમાજમાં જે કાર્ય થઈ રહ્યું છે એ સનાતન ધર્મને માટે ખૂબ અદ્ભુત અને દિવ્ય ઘટના છે. આ સંપ્રદાયના માધ્યમથી થતો સત્સંગ, સદાચાર, સંસ્કૃતિ, શિક્ષણ અને સર્વાંગી વિકાસના જે કાર્યો થઈ રહ્યા છે એની આજ માનનીય શ્રી અશોકભાઈ રાવલના માધ્યમથી આપણે સૌએ સરાહનાને સાંભળી આપણે સૌ ગૌરવની અનુભૂતિ કરી રહ્યા છીએ. આધ્યાત્મિક મૂલ્યોની સાથે નૈતિક ચારિત્રના સમન્વયથી શોભતા હરિભક્તોના સમાજનું નિર્માણ ભગવાન સ્વામિનારાયણની આ ગુજરાતને નહીં સમગ્ર વિશ્વને સૌથી મોટી ભેટ છે. 145થી ઉપરાંત દેશોમાં ભગવાન સ્વામિનારાયણના સંતોના માધ્યમથી, હરિભક્તોના માધ્યમથી સનાતન ધર્મની પુષ્ટિને માટે થઈ રહેલા કાર્યોની સરાહના આપણા સૌને ગૌરવને આનંદ અને અનુભૂતિ કરાવે છે. આવો, આપણે ત્યાં આજે 2 પુસ્તકોના વિમોચનનું વિધિ અહીંયા કરવાનો છે. વિનંતી કરીશ હું વડીલ વંદનીય બ્રહ્મનિષ્ઠ સંતોને. પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી પાસે સ્ટેજ ઉપર બંને બાજુ પધારશે. પૂજ્યપાદ દેવ સ્વામી વંથલીથી પધાર્યા છે. પૂજ્ય વિવેક સાગર સ્વામી, સંતો પધારજો આપ સ્ટેજ ઉપર પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી પાસે. એ જ રીતે પૂજ્યપાદ શ્રી માધવદાસજી સ્વામી, પૂજ્ય નવતમ સ્વામી, પૂજ્યપાદ વિષ્ણુ સ્વામી, બ્રહ્મચારી મહારાજશ્રી. એ જ રીતે આ બાજુથી પૂજ્ય સંત બાલકદાસજી સ્વામી, પૂજ્ય દેવ સ્વામી દેવવલ્લભદાસજી સ્વામી, જે કોઈ સંતો અહીંયા ઉપસ્થિત છે એ સંતોને મારી ખાસ નમ્રભાવે પ્રાર્થના છે કે તેઓ શ્રી સ્ટેજ ઉપર પધારશે. આજે 2 પુસ્તકોનું વિમોચન આપણે કરવા જઈ રહ્યા છીએ. એક છે હે હનુમંત હર સંગ. માનનીય શ્રી અશોકભાઈ રાવલ આપ પણ પધારશો. હે હનુમંત હર સંકટમ મે. પરમ પૂજ્યપાદ શાસ્ત્રી સ્વામી શ્રી થોડીક વાર ઉભા રહેજો. 10 પુસ્તકોનો સેટ છે, બધા સંતોને એક એક આપવાની મારી વિનંતી છે. થોડું આયોજન વ્યવસ્થિત આમ બંને બાજુ, શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામીની બાજુમાં પણ 5 સંતો પહેલી બાજુ, બ્રહ્મચારી મહારાજ 5 સંતો પહેલી બાજુ અને 5 સંતો આ બાજુ. હે હનુમંત હર સંકટમ મે એ પુસ્તક 5 આ બાજુ અને શિક્ષાપત્રી દીપિકા જેનું લેખન કાર્ય જે છે અમારા પાર્ષદવર્ય શ્રી ગોપાલ ભગત, ગુરુ પાર્ષદવર્ય શ્રી કાનજી ભગત. સ્વામિનારાયણ સંપ્રદાયની અદ્ભુત આ શિક્ષાપત્રી દીપિકા જે છે ધર્મ, અર્થ, કામ, મોક્ષ 4 પુરુષાર્થની સિદ્ધિ,
નીતિ રીતિ વ્યવહારની સાથેની આ શિક્ષાપત્રી એક અદ્ભુત ટીચ યોર સેલ્ફ સંસ્કૃત, જેમાં શ્લોક, પદચ્છેદ, પદ પરિચય, અન્વય, પદાર્થ, ભાવાર્થ અને વ્યાકરણ, ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશની સાથે આપણે સ્વયં પાઠ કરી શકીએ એવો બહુ મોટો પુરુષાર્થ કરી અને જ્ઞાનબાગના માધ્યમથી અમારા ગોપાલ ભગતજીએ આ સુંદર કાર્ય કર્યું છે. પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી એમને ખૂબ રૂડા આશીર્વાદ પાઠવશે. આ પુસ્તક જ્ઞાનબાગ વડતાલ, વડતાલ ધામના ધાર્મિક સ્ટોર અને ઋષિકેશ સ્વામિનારાયણ કુટીરમાંથી આપણને સૌને પ્રાપ્ત થશે. દરેક મંદિરોમાં ભણનારા સંતોને પાર્ષદવર્ય શ્રી ગોપાલ ભગત તરફથી આ પુસ્તક અર્પણ કરવામાં આવશે. શ્રી પ્રવીણભાઈ લાડ જો સભામાં ઉપસ્થિત હોય તો તેઓ શ્રી પણ સ્ટેજ ઉપર આવશે. સાથે સાથે બીજું જે પુસ્તક છે, હે હનુમાન હર સંકટ મે, આ પૂજ્યપાદ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીએ કોરોના દરમિયાન આ પુસ્તકને ગુજરાતીમાં લોકોની સમક્ષ મૂક્યું અને ગુજરાતીનું બેસ્ટ સેલર પુસ્તક 55,000 ઉપરાંત ઓપી આ પુસ્તકની ગુજરાતીમાં પ્રસિદ્ધ થઈ અને આજે હિન્દીની અંદર મુક્તાનંદ સ્વામીએ નીતિ પ્રવીણ નિગમાગમ શાસ્ત્ર બુદ્ધે રાજાધિરાજ રઘુનાયક મંત્રીવર્ય સિંદૂર ચર્ચિત કલે વરનિષ્ઠ કેન્દ્ર શ્રી રામદૂત હનુમન હર સંકટમ મે, આ સ્તોત્ર જે છે એ સ્તોત્ર ઉપરનું આખું સંપૂર્ણ પુસ્તક આજે હિન્દીમાં પ્રકાશિત થઈ રહ્યું છે. એના લેખક તરીકે અમારા શ્રી હરેન્દ્રભાઈ ભટ્ટ તેમણે સેવાઓ આપી છે. હિન્દી અનુવાદક માટે ડૉક્ટર હમીરભાઈ પી મકવાણા અને શ્રી ગૌતમ સરદાના દિલ્હી અને કષ્ટભંજન દેવ સારંગપુર મંદિર વતીથી પૂજ્યપાદ કોઠારી સ્વામી વિવેક સાગરદાસજી સ્વામીએ આ પુસ્તકને પ્રકાશિત કર્યું છે. આ પુસ્તક સારંગપુર ધામ ધાર્મિક સ્ટોર વડતાલ અનેક જગ્યાએ શ્રીજી આર્ટ વગેરેથી આપણને પ્રાપ્ત થશે. આવો આજના દિવસને આપણે અહીંયા પૂર્ણ કરીશું. આવતીકાલે સંહિતા પાઠના વેદ પારાયણના યજમાનોને જે સહયજમાનો છે એનું 8:15 સન્માન થશે. તો આપ સૌએ પરિવાર સાથે અહીંયા સભામાં ઉપસ્થિત રહેવું. આદરણીય શ્રી અશોકભાઈજીની સાથે પધારેલા જે મહાનુભાવો છે એમને સ્ટેજ ઉપર પૂજ્યપાદ વક્તાશ્રી પાસે મારા શ્રી સભામાંથી વિદાય થશે. વક્તાશ્રી પાસે આશીર્વાદ માટે પધારવા વિનંતી છે. અશ્વિનભાઈ પટેલ સહમંત્રી શ્રી, ધીરુભાઈ કપુરિયા, શ્રી કેતનભાઈ શાહ, સતુભાઈ ધાધલ, શશિકાંતભાઈ ગોહેલ, અમરીશભાઈ પ્રજાપતિ, રાજુભાઈ, શ્રી ભગીરથસિંહજી વાઘેલા અને પૃથ્વીરાજસિંહજી ખાચર આ મહાનુભાવો સ્ટેજ ઉપર આશીર્વાદ માટે પધારશે. આજે રાત્રિના પાર્થિવ ગોહિલના માધ્યમથી રાત્રિ કાર્યક્રમ સાંસ્કૃતિક કાર્યક્રમ છે એ કાર્યક્રમને આપણે સૌ ખૂબ જ ધામધૂમીથી માણીશું. આપણે સૌએ ખાસ ઉપસ્થિત રહેવાનું છે. આજે સવારના મારુતિ ગેટનું સુંદર ઉદ્ઘાટન થયું, યજ્ઞશાળાનું પણ સુંદર ઉદ્ઘાટન થયું. માનનીય શ્રી માજી ધારાસભ્ય શ્રી અમારા આત્મારામભાઈ પરમાર આપણી સભામાં ઉપસ્થિત છે. સાહેબ પધારો, આપની આ પ્રદેશમાં અને ગઢપુર વિભાગમાં ખૂબ મોટી સેવા છે. ગુજરાતના મંત્રી તરીકે પણ આપે ખૂબ મોટી સેવા કરી છે, ત્યારે આપની સેવાના નોંધની સાથે અમારા વિદ્વાન વક્તા પૂજ્યપાદ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીના શુભ હસ્તેથી આપનું સન્માન અને આપને ખૂબ રૂડા આશીર્વાદ પાઠવવા માટે હું પૂજ્યપાદ વક્તાશ્રીને વિનંતી કરીશ. અને સાથે સાથે પાર્ષદવર્ય શ્રી ગોપાલ ભગતજીને પણ વિનંતી કરીશ કે તેઓ શ્રી વક્તા શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી પાસેથી રૂડા આશીર્વાદ ગ્રહણ કરશે. આવો બરોબર 3:15 આપણી સભાનો શુભારંભ થશે. આજે 3:30 પરમ પૂજ્યપાદ સદ્ગુરુવર્ય પૂજ્ય જ્ઞાન જીવનદાસજી સ્વામી આપણને સારંગપુરમાં ભગવાન સ્વામિનારાયણ આ સુંદર કથાનો દિવ્ય લાભ આપશે. બરોબર 5:30 એક અદ્ભુત અવર્ણનીય લીલાના સુંદર દર્શન આપણે સૌએ કરવાના છે. તો એ સાથે અત્યારના આ સત્રને અહીંયા આપણે વિરામ આપીશું. આપણે સૌ એકવાર જય જયકારની સાથે અત્યારની સભાને વિરામ કરીશું. બોલો સ્વામી નારાયણ ભગવાન.
जनपुरवा